सब्सक्राइब करो आ चैनल ने। दिवस ने बे रात डालमिया रिसोर्ट महाबळेश्वर फॉर कपल हु इज यंग यंग ओहो हो एट हार्ट ए हूँ छु यंग एट हार्ट छु हाँ हमणा फोन करू छु मारा वर ने फोन करू छु हेलो हेलो ओहो कोई बोलतू नथी ब्लैंक कॉल लागे छे ब्लैंक कॉल हेलो मने तमारो नंबर आपो हूँ तमने सामे थी ब्लैंक कॉल आपू छु હલો મૂકી દીધો મને લાગે છે મારા એ આવ્યા છે એમને હું વાત કરું છું આ ફ્રી ઓફર ની હલો હલો ગુડ ઇવનિંગ વેરી ગુડ ઇવનિંગ કોનું કામ છે તમને આ દરવાજાની નેમ પ્લેટ પર જેનું નામ લખેલું છે ને વિજય બ્રહ્મભટ્ટનું કામ છે ભાઈ અચ્છા અચ્છા તમે કોણ છો હું એનો બોસ થાઉં સોરાબજી ડોરાબજી સોડા વોટર બોટલો ઓનર વાળા નલ્લું તું નામ છે આપનું નલ્લું નામ છે આ કયો તો તમે કોણ છો હું સોનલ બ્રહ્મભટ્ટ વિજય બ્રહ્મભટ્ટની વાઇફ છું હું નાનું નામ છે મારું યસ યસ વાઇફ એટલે પત્ની હા ને પત્ની એટલે તો બૈરી કહેવાય ઓહો નાઇસ મીટિંગ યુ નાઇસ મીટિંગ આઈ ઘણું કન્ફ્યુઝન છે ને જવા દો આપણે આઈ ફોર્માલિટીઝ પછી કરશું કામની વાત કરીએ મારે છે ને ઓફિસના કામે કલકત્તા જવાનું છે હવે મેં કલકત્તાની પ્લેનની ટિકિટ આઈ વિજય પાસે બુક કરાવી હવે એને ડાયા દીકરાની જેમ ટિકિટ બરાબર બુક કરી પણ ગાંડા ગઢેરાની જેમ મને આપતા જ ભૂલી ગયો હવે તમે જ કેવું માય હું કલકત્તા સુધી વગર ટિકિટે જાઉં કે એમ સુપરમેન ની જેમ હવામાં ઉડીને જાઉં નહીં જવાય ને ના ના કહો છો છે કહો વિજય તો તમારા ઓફિસમાં જ છે ને ઓફિસમાં છે હા એમ કેમ બને ઓફિસ થી તો એ બે કલાક પહેલા નો બહાર નીકળી ગયો કા ગયો હશે તો પછી એમને પ્રાઇવેટ કામ માટે ગયા હશે એ હજુ પ્રાઇવેટ કામો કરે છે હા એને કે પ્રાઇવેટ કામો કરવાના છોડી દે નહીં તો કોઈ ડરો જેલમાં બેસવાનો વારો આવશે એનો કેમ 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 જેલમાં કેમ તને ખબર નથી એને ઇન્ટિરિયર ડિઝાઇન કીધેલી છે પેલી મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ ઉઠી ને ગઈ કાલે સિમેન્ટ ને કારણે તૂટી પડી કે સિમેન્ટ ઓછી નાખેલી નાખેલી જ નહીં હવે એને કે જે કે જેલમાં બેસવાનો એને તો મોટી ખુશી થી જઈને જેલમાં બેસે પણ પહેલે મારી કલકત્તા ની ટિકિટ મને આપે ને પછી જાય કેટલું ટેન્શન કેટલું પ્રેશર એટલે મને બહુ ટેન્શન થઈ ગયું કઈ જાય છે એમને જલ્દી ભાઈ મને શોધવું પડશે કઈ જાય છે એમને એ શું કામ બેસે જેલમાં તમે બેસજો જેલમાં મારા એને જેલમાં બેસાડવા વાળા આવ્યા આ સવાલના સાચા જવાબ આપજો હું તો બધા સાચા જવાબ આપીશ દુનિયામાં કેટલા ખંડ છે લે આ તો કેટલું સહેલું છે ત્રણ ખંડ ઝારખંડ લોખંડ શ્રીખંડ ઓહો પાછો બ્લેન્ક કોલ આવ્યો લાગે છે હેલો હેલો ઓહો બેલ વાગી રહી છે ક્યાં ગયા મારે એ આવ્યા હશે આવી ગયા કે અરે આવી ગયા તમે તમે આજે વહેલા આવી ગયા સોનુ બારણું ખોલતા કેટલી વાર ના એ તો મને એમ કે ફોન ની બેલ વાગી ને એટલા માટે પણ તમે આજે વહેલા આવી ગયા તું પેલા મારા માટે ગરમા ગરમ એક કપ ચા મૂક ચા પીવા માટે વહેલા આવ્યા છો કેમ આમ કરે છે આજે સેટરડે છે ને સેટરડે મને હાફ ડે હોય છે હવે હાફ ડે હોય કે ફૂલ ડે હોય મને શું ફરક પડે છે તમે તો અહીંયા તમારા ઓફિસના કામમાં જ લાગેલા હો છો હા ઓફિસના કામ નથી મારા પ્રાઇવેટ કામ છે તને ખબર છે મને સબીના ઇન્ટિરિયરનું કામ મળે એમ છે એકવાર આ કામ મળી ગયું ને પછી પૈસા જ પૈસા શું કરવું છે આપણે આટલા બધા પૈસાનું કરવું છે શું વાપરવાનો તો ટાઈમ નથી કેમ આમ બોલે છે આ વખતે તને ગમે એમ વાપરજે બસ હે ખરેખર એ તો ચાલો ને ચાલો ને આપણે જતા રહીએ આ જુઓ ને અહીંયા ઓફર આવી છે બે દિવસ માટે દાલમિયા રિસોર્ટ અહીંયા બધું જ લખ્યું છે જુઓ ત્યાં તમને 70,000 બધું મળશે હોર્સ રાઇડિંગ સ્વિમિંગ પુલ હોસ્પિટલ એ હા આમ હોસ્પિટલ કેમ લખ્યું હશે હવે તમારા જેવા હોર્સ રાઇડિંગ કરે પછી હોસ્પિટલમાં જવું જ પડે ને શું કાઈ નહીં એક કામ કર તને ગમે ને તો તું જઈ આવ 5 દિવસ માટે અરે પણ આ ઓફર કપલ માટે છે મારવા જોઈએ આ લોકોને તો મારવા જોઈએ કપલોને આવી ઓફર આપે છે અને કપલોમાં ઝઘડા કરાવે છે તમે ચાલશો ને આપણે જઈએ ને ચાલો ને અરે સોનુ મને આ 3 મહિના સુધી જરાય ટાઈમ નથી એટલે તું મને હેરાન ન કર જા જેને ચામુ કરે કરું કંટાળી ગઈ છું આ રોજિંદી રસહીન આ મોનોટોનસ જિંદગી બહુ જ કંટાળી ગઈ છું There is no thrill in our married life. કંટાળી ગઈ હતી તો પરણીતે શું કામ? થ્રિલ માટે
થ્રિલ માટે મેં લગ્ન કર્યા, લગ્ન પછી થ્રિલ જતી રહી. તમે મને પ્રોમિસ કર્યું હતું લગ્ન પછી મને સ્વિટ્ઝરલેન્ડ લઈ જશો. ફેન્ટસી લેન્ડ નથી લઈ ગયા. કેમ આમ કે છે? દર શનિ રવિએ તને લઈ જાઉં છું ને આપણા મઢને બંગલે. હવે મઢનો બંગલો હોય કે આપણા પેડર રોડનો ફ્લેટ હોય, હું તો બધે એકલી ને એકલી જઉં છું. એકલી શાની, હું આવું છું ને તારી સાથે. તમે તો નહીં જેવા જાઓ છો, ત્યાં તમે તમારા ઓફિસે કામમાં ડૂબેલા હોવ છો. એ સોનુ, આ વખતે એવું નહીં થાય. મને અડધો કલાક આપ બસ, હું મારા બધા જ કામ નિપટાવી લઉં. પ્રોમિસ? પ્રોમિસ. સારું, જા જેને ચા મૂક. એ ચા આપણે મઢના બંગલે જઈને પીએ સોનુ. સારું સારું સારું. ફોન આવ્યો તમારો, ફોન તો લો. હા હા હા, લઉં છું. હલો હલો હલો. અરે યાર, તમે લોકો હજી સુધી ઘરની બહાર નીકળ્યા નથી? ક્યાં જવાનું છે મારે? તમે તો શનિ રવિ મંડે બંગલે જાવ છો ને? હા હા. ચાર વાગ્યા. ચાર ચાર વાગી ગયા? અરે બહુ મોડું થઈ ગયું. પણ તમે કોણ બોલો છો? તમારો બાપ. હા, બાપરે બાપ. શું થયું? કોનો ફોન હતો? મારા બાપનો. એ હાય હાય, આવું કેમ કરો છો? તમારા બાપા તો ફોટો બનીને 5 વર્ષ પહેલા ટીંગા ગયા છે. અરે આ તો ફોનમાં સામેવાળો બોલ્યો કે તારો બાપ બોલું છું. થોડી ઉથલ પાથલ થઈ જશે. કેટલી વાર તને ના પાડી છે કે મારા ઘરમાં તારે ઉથલ પાથલ નહીં કરવાની. મેં શું કર્યું? હા જો, હજાર વાર તને ના પાડી છે કે મારો બાપાનો ફોટો અહીંયાથી નહીં ઉતારવાનો, પણ તું જો અહીંયા કરીનાનો ફોટો તે લગાડી દીધો અને બાપાનો ફોટો ત્યાં ખૂણામાં મૂકી દીધો. ઓહો, મેં તો હાથે નથી લગાડ્યો એને. સંસ્કાર જેવું જ નથી તારામાં. હા, અરે મેં કહ્યું ને એકવાર તમને, હું કાશું કરતી નથી આ બધું. અરે જો, હવે તને છેલ્લી વાર કહી દઉં છું કે આ ફોટો અહીંયાથી નહીં હટાડવાનો. અને હું છેલ્લી વાર તમને કહું છું કે હું ફોટાની અદલા બદલી નથી કરતી. હા તો કોણ આવે છે? આપણે બે તો રહીએ છીએ, અહીંયા ભૂત આવે છે. હા બસ, એ જ તો વાત છે ને, આ ઘરમાં આપણે બે જણ રહીએ છીએ એકલા. આપણે લગ્ન ને 5-5 વર્ષ થઈ ગયા, છતાં આ ઘરમાં આપણે બે જણ રહીએ છીએ. આપણા બંનેની વાતોમાં ખલેલ પહોંચાડનાર, આપણને બંનેને વધુ નજીક લાવનાર એક બાળક પણ નથી. તમે તો રોજ સવારે નીકળી જાઓ છો ઓલી બેગ લઈને નાનકડી ગાડીમાં ઓફિસ માટે, અને હું આખો દિવસ ઘરમાં એકલી ને એકલી હોઉં છું. મારા બાપા સાચું જ કહેતા હતા, ઘર જમાઈ રાખ્યો તો સારું થાત, મને નહીં તો મારા બાપને તો કામમાં મદદ રહે. સોનુ, આઈ એમ સોરી. હવે હવે જો ને, કેવો લાગે છે મારા મૂછાળા બાપાનો ઠસ્સો? ઠસ્સો ઊંધો લટકે, બાપાની મૂછો નીચે કરી નાખે. એમાં કઈ એટલે હસવાની જરૂર નથી કાબર. પોતાનો વાક નીકળ્યો એટલે મને ગાળો દેવા માંડ્યા. અરે કાબર થી કઈ ગાળ છે? આ તો તમે બોલ્યા કેવી રીતે, એ કાબર. અરે સાલુ, આ ઘરમાં તો કઈ બોલવા માટે પણ. હવે તમે સાલુ બોલ્યા, સાલુ બોલ્યા. બસ હવે બસ, મને માફ કર ને, તારી કચકચ બંધ કર. તારી આ કચકચમાં મારા બધા કામ ભૂલાઈ જાય છે. હું તો તમને કચકચ જણ જ લાગું છું ને. જોઈ રહી છું, હું જોઈ રહી છું. છેલ્લા કેટલાય દિવસથી હવે તમે બદલાઈ ગયા છો. તમને મારામાં જરાય રસ નથી. અને ક્યાંથી રસ હોય? ઓફિસમાં લફડું કરો છો અને ઘરે. હું ઓફિસમાં લફડું કરું છું? હા. કોણે કહ્યું તને? લફરું 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 લફરું. અરે પણ કોણ કહે છે તને આવું? મને કેવા કોણ જવાનું હતું? બધી સિરિયલોમાં એ લોકો એ જ બતાવે છે. ઓફિસમાં બોસ સેક્રેટરી સાથે લફરું કરે અને પછી સેક્રેટરી અને બૈરી બંનેની જિંદગી ખરાબ કરી નાખે. શું નામ છે તમારી પેલી ઓફિસમાં પેલા નાના નાના કપડાં નથી પહેરતી, એનું નામ શું છે? લીના. ના હવે, લીના તો મીડી પહેરી છે, એ નહીં ભૈસા. ઓલી બીજી નથી? રૂબી. ઓહો, રૂબી તો મીની પહેરે છે, એ નહીં. ઓલી નથી, ઓલી આવા કપડાં પહેરે જ ને ઓલી. આહા, નામ છે એનું લીઝી. હાય હાય, મોઢામાંથી લાળ પડે છે બોલતા. લીઝી, એ લીઝી સાથે આખો દિવસ ઓફિસમાં ઈઝી રહો છો અને પછી ઘરે આવીને મારા માટે બિઝી થઈ જાઉં છો. અરે ઓફિસમાં હું કોઈ કામમાં બિઝી નથી હોતો, તને ખબર છે? ઓફિસમાં પણ હંમેશા તારા જ વિચાર કરતો હોઉં છું. મારા ટેબલ પર મેં તારો જ ફોટો રાખ્યો છે. અને તને ખબર છે, ઓફિસમાં બેઠા બેઠા મને વિચાર આવ્યો કે આપણા મઢના બંગલામાં આપણે ઝૂલો લગાડીએ અને બહાર બહાર વરંડામાં ગુલાબ વાવીએ. હા, અને પછી આપણે બંને ઝૂલીશું એના પર. હે, હું શું કહું છું, હે આપણે ચાલો ને કાયમ માટે મઢને બંગલે જતા રહીએ. હે, ત્યાં આગળ ગુલાબ, હા, અને બહાર ઝૂલો, બરાબર. ક્યાંથી સંગ ઝૂલીએ?
હું ત્યાં એકલી એકલી ઝૂલ્યા કરીશ. હલો, 3 મહિને કા બિલ બાકી હે? અરે કોણ બોલો છો ભાઈ? દૂધવાલા ભૈયા? અરે અરે સોનલ, સોનુ, શું થયું? હે, શું છે? અરે આ દૂધવાળાને મારો મોબાઈલ નંબર તે આપ્યો. હા, કેમ, તમે નવો મોબાઈલ લીધો તો તારે મને કીધું નતું કે લાગતા વળગતા બધાને નંબર આપી દે? એટલે મેં આપણે દૂધવાળો, શાકવાળો, ફ્રૂટવાળો બધાને નંબર આપી દીધા છે. એટલે બધાને મારો મોબાઈલ નંબર આપવાનો? હા તો. હા, ક્યાં હે ભૈયા? હા હા, તુમ્હારા 3 મહિને કા બિલ બાકી હે ના, તો ઇધર આકે લેકે જાના. હા, ઓર સુનો, અભી મેરે મોબાઈલ પે ફોન નહીં કરને કા, ઘર કે નંબર પે કરને કા. ક્યા? હલો, કે છે કે બપોરે શેઠાણી આરામ કરતા હોય ને એટલે ઘરે ફોન ન થાય. હા હા હા, જોયું મારો દૂધવાળો કેટલું ધ્યાન રાખે છે મારું, તમારા કરતા વધારે રાખે. હા સુનો, ઓર કિધર સે બાત કરતા તું? મોબાઈલ સે? હા, તારા દૂધવાળા પાસે મોબાઈલ છે? તો મારો શાકવાળો પણ ઉપર નથી આવતો શાકભાજી આપવા, નીચેથી મને મોબાઈલ કરી દે. બેનજી, કાંદા, બટેટા, પાપડી સબ લેકે આવ, જો બી માંગતા નીચે આકે લેકે જાઓ. એટલે ઉપર ન આવે? ક્યાંથી ઉપર આવે? એની ગાડી ક્યાં પાર્ક કરે? નીચે નો પાર્કિંગ છે ને. એટલે તારા શાકવાળા પાસે ગાડી છે? તો તમે ગયા વર્ષે નાની મારુતિ 800 લીધી, એની પાસે એસ્ટીમ પહેલેથી છે. એટલે જ કહું છું, સાંભળો, આ તમને વધુ ટાળ પડે પહેલા આપણે કાયમને માટે ચલો ને મઢને બંગલે જતા રહીએ. જે છે બધું બરાબર છે, તને ખબર છે ને મારી ઓફિસ ત્યાંથી કેટલી દૂર પડે છે? સોમથી શુક્ર પેડા રોડના ફ્લેટમાં અને શનિ રવિ મઢના બંગલામાં. સમજી ગઈ, મીરા વચન, ગીતા કી કસમ. ફોન આવ્યો. હોલો હોલો, આવો, હજી સુધી તમે લોકો નીકળ્યા કેમ નથી યાર? ક્યાં જવાનું છે અમારે? પકડી રાખો ફોન. ના, એટલે એને કહ્યું એને ફોન આપો, એટલા માટે તમારો ફોન છે. કોનો છે? પપ્પાનો. હેલો, બ્લેન્ક કોલ વાળો. હું વાત કરું. સોનુ, સોનુ, હેલો. અરે હેલો, હજી તમે લોકો? હેલો હેલો સાહેબ, તમે લોકો હજી નીકળ્યા નથી? મારે તમારું ખાસ અર્જન્ટ કામ હતું. આપ કોણ બોલો છો? હું ધીરુભાઈ અંબાણીનો નાનો સન અનિલ અંબાણી બોલું છું. અનિલ અંબાણી જી, મને ક્યાંકથી ખબર પડી છે કે તમે બહુ સારા ઇન્ટિરિયર ડેકોરેટર છો. મારે તમારી પાસે મારા ઘરમાં થોડું કામ કરાવવું છે, જો તમને વાંધો ન હોય તો. હા તો બોલો ને સાહેબ, આવી જાઓ હમણાં તમારા ઘરે. પણ સાહેબ, એમાં એક પ્રોબ્લેમ છે, બજેટ બહુ ઓછું છે. બોલો, આમને બજેટના પ્રોબ્લેમ છે? માત્ર 50 લાખ રૂપિયાનું બજેટ છે. 50 લાખ? શું થયું, ફોન પડી ગયો? ના ના, હા ના ના ના. તો તમે મળવા આવો છો મને? હા બોલો ને સાહેબ. પણ તમે તો આજે મઢના બંગલે જવાના છો ને? અરે તો સાહેબ, નહીં જાઓ. નહીં 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 નહીં, એવું નહીં કરતા, એવું નહીં કરતા. હું તમને ત્યાં આગળ તમારા મઢના બંગલાની બાજુમાં જ મળી લઈશ. ઓકે સાહેબ, પણ મારું એડ્રેસ? ચિંતા નહીં કરો, તમારો મઢનો બંગલો છે ને એની બરોબર બાજુમાં મેં મારો બંગલો પાર્ક કર્યો છે. હે? પણ સાહેબ, તમને મારું એડ્રેસ, મારો રેફરન્સ આ બધું ક્યાંથી મળ્યું સાહેબ? એની ચિંતા નહીં કરો ને, અમે બધું ગોતી લઈશું. ઓકે, કમાલ છે ને અંબાણી પણ, ખરા ખેપાણી છે, જોઈતા માણસે શોધી જ નાખે છે. 50 લાખ નો પ્રોજેક્ટ, ક્યાં વાત હે! સોનુ, એ સોનુ, શું થયું? જલ્દી બહાર આવ. કેમ આટલા બધું હસી રહ્યા છો તમે? અરે તને ખબર છે આપણે લગ્ન ક્યારે થયા હતા? હાસ, તો મને તો ખબર જ હોય ને, મારી માસીના પગે ફ્રેક્ચર થયું હતું ત્યારે લગ્ન થયા હતા. કેવા કેવા ઇન્સિડન્ટો યાદ કરે છે? યાદ છે, માસી માસી કેવું આમ લંગડી લંગડી આવેલી લગ્નમાં. અરે એમ નથી પૂછતો, આપણે લગ્ન પછી હંમેશા ક્યાં જઈએ છીએ? દર શનિ રવિ? યસ, જન્મની ખાડીમાં જઈએ છે. અરે જન્નતની ખાડીમાં નહીં, જન્નતના શિખર પર. ચાલ ચાલ, જલ્દી તૈયાર થઈ જા. આજે મારે મઢને બંગલે નથી આવું, મને કંટાળ આવી રહ્યો. મને ત્યાં કંટાળ આવે, મને તો અહીંયા કંટાળ આવે. એના કરતાં ચાલો ને આપણે એક કામ કરીએ, 2 દિવસ માટે આપણે ખંડાલા જતા રહીએ. ફરિયાસ રિસોર્ટ ઓફર આવી છે, ઓફર, ચાલો ને. શું ફરિયાસ રિસોર્ટમાં? આટલા મોટા માણસને, અનિલ અંબાણી જેવા માણસને રાહ જોતા ઉભા રખાય કઈ? અંબાણી? કોણ અંબાણી? કોણ? અનિલ અંબાણી. અનિલ અંબાણી, અચ્છા અચ્છા, હવે સમજાઈ ગયું બધું. એટલે તમે અત્યારે મઢને બંગલે મીટિંગ માટે જઈ રહ્યા છો ને?
તમે અત્યારે 5 મિનિટ પહેલા મને ના પાડી તો તમે પ્રોમિસ આપી તો કોઈ કામ નહીં કરો. હું તમારી સાથે નથી આવતી. અરે નથી શું આવતી, ચાલ સીધી રીતે. મી તુમચા બરોબર નહીં એતે. મે તમારી સાથે નહીં આવંગી. આઈ વિલ નોટ કમ વિથ યુ. નહીં આવ, નહીં આવ, નહીં આવ, નહીં આવ. અરે તારું આ ભાષા પુરાણ બંધ કર. 50 લાખ નો પ્રોજેક્ટ છે, 50 લાખ ગણવા બેસીશું ને તો ઘરડા થઈ જશું. હું તો તમારા અંબાણીને કહો બેઠા બેઠા ગણ્યા કરે, પણ હું તમારી સાથે નહીં આવું. અરે નહીં શું, હવે તારે આવવું જ પડશે. શેના માટે આવું હું ત્યાં? હા શેના માટે આવું? તમે ત્યાં અંબાણી સાથે મીટિંગો હો ત્યારે તમારા માટે ચા બનાવી આપવા, તમારા માટે નાસ્તો બનાવી આપવા. હું બાઈ છું, બાઈ વાંચ્યું છે, મેં વાંચ્યું છે ચિત્રલેખામાં, મેં વાંચ્યું છે જો પતિ તમને બાઈ સમજે તો વિરોધ કરો, સત્યાગ્રહ કરો પતિથી દબાઈને રહેવાને બદલે. આ મેગેઝિન, આ મેગેઝિન વાળાઓને કારણે તારું મગજ ચસકી ગયું છે. આ મેગેઝિનો તો છે ને બધા પસ્તી આપી દેવા જોઈએ. હવે પસ્તી વાળાએ જ બધી આપી છે મને, એને પણ મારી દયા આવે છે. આપી દઈશ હમણાં ને હમણાં બધા મેગેઝિન પસ્તી આપી દઈશ. ખબરદાર છે મારા મેગેઝિનને હાથ પણ લગાડે છે તો. મેગેઝિનો તો મારા ઘરે સાથે છે, તમને ક્યાં મારી પડી છે? આજે જ ફોન કરું છું મનીષા મેરેજ બ્યુરોમાં, મને પાર્ટ ટાઈમ મળે એમ છે. શું? નોકરી. ફોન કરું છું મનીષા મેરેજ બ્યુરોમાં, હું તમારી સાથે મડને બંગલે નહીં આવું એટલે નહીં જ આવું. અરે સોનુ શું કરે છે, મારી વાત સાંભળ. ઓહો આ ફોન લોહી પી ગયો છે. હેલો, કોણ બોલે? વિજય બ્રહ્મભટ્ટ, તમે કોણ? એ ગઢેડા, હું તારો બોસ બોલું છું. અરે બોસ ગયો ખાડામાં. એ નાલાયક, મને સાનો ખાડામાં ફેંકે? તને ખાડામાં પડવું હોય ને તો મોટી ખુશીથી ખાડામાં પર, પણ પહેલે મારી કલકત્તાની ટિકિટ આપને પછી ખાડામાં પર. અરે સોરી સોરી બોસ, હું તમારી ટિકિટ પહોંચતી કરું છું, તમે શાંતિ રાખો ને. અરે શાંતિને કઠી રાખું, અહીંયા ટિકિટ તો આપની જો, ટેન્શન થઈ ગયું મને. ઓકે બોસ, અહીંયા 50 લાખ નો પ્રોજેક્ટ મળે છે અને તારી 5000 ની ટિકિટ માટે દોડાદોડ કરું, નથી આવતો જા. 50 લાખ, એક વાર અંબાણીનો જો પ્રોજેક્ટ મળી ગયો ને પછી ટાટા બિરલા પણ આવી જશે. સોનુ, હે સોનુ. શું છે સોનુ, જલ્દી કર. મેં તમને ના પાડીને હું તમારી સાથે નથી આવતી. અરે નથી આવતી નહીં, ચાલ. અત્યાચાર, પતિઓનો પત્ની ઉપર અત્યાચાર, વાંચ્યું છે મેં. અરે અત્યાચાર તો અત્યાચાર, ચાલ. અરે 50 લાખ નો કોન્ટ્રાક્ટ, ચાલ જલ્દી, ચાલ. લાઈટ તો બંધ કરવા દો. ચાલ કયું ને. બેડરૂમ તો ફર્સ્ટ ક્લાસ છે. બે ફોન કર્યા ત્યારે માંડ માંડ ઘરની બહાર નીકળ્યા છે. આજે સલાહ, આ લોકો ઘરની બહાર નહીં નીકળતે, એમના મોડેલ એમના બંગલે નહીં જતે તો મારી વાટ લાગી જવાની હતી, મારો આખો પ્લાન ચોપટ થઈ જતે. કંઈ વાંધો નહીં, મહેમાનોને આવવાની ખાસી 1.5 કલાકની વાર છે, ત્યાં સુધી નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ. ચાલો મિસ્ટર સજ્જન. હા, અરે યાર આ ઘરનો માણસ કોણ છે? સાવ ડુચ્ચા જેવો છે, ડુચ્ચા જેવો. એનામાં કોઈ એસ્થેટિક સેન્સ જેવો તો છે જ નહીં. આ બધા બધા એક તો દાઢીવાળા માણસને મૂક્યો છે અને એની બાજુમાં કોઈ મૂછડ કાકો ટકલું માણસ મૂક્યો છે. ઘરની વચ્ચે વચ્ચે આ બધી ફોટો ફ્રેમની વચ્ચે આ ફોટો લગાડા યાર, સલા કોઈ એસ્થેટિક છે? આ હા કરીના ડાર્લિંગ, તુમકો મેં બોલા હે ના, હજાર બાર બોલા હે ના કે તુમકો ઇધર નહીં રહેને કા ઉધર રહેને કા, તુમ ઉધર અચ્છી લગતી હૈ. આ જા 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 જા. ઓર કાકા, આ તમે નીકળો અહીંયાથી, ચલો અહીંયા આવી જાઓ. કરીના ડાર્લિંગ, તુમ્હારા વો પિક્ચર દેખા કલ, ક્યા તુમ વો એક ફરદીન ખાન ઉસકે સાથ ક્યા ના ક્યા નામ હૈ, નામ તો આપને કોઈ યાદ નહીં રહેતા, લેકિન તું ઉસમેં કપડે બહોત પહેને, ઇતને કપડે મત પહેના કરી આપ, સીધી રહે સીધી રહે. આ આ આ આ આ આ, વેરી ગુડ. ચાલો કાકા તમે અહીંયા આવી જાઓ, ગુડ. તમે પણ વાકા રહો છો યાર. હેલો હેલો, વિજય બિરમભટ બોલતા હે ક્યા? તુમ કોણ બોલ રહે? અપન પક્યા દાદા બોલ રહે લે.
પક્યા દાદા એ શાણે કાચ રૂકા 5 લાખ રૂપિયા લે લેવો જલ્દી સે લોટા વરના ઉધર આગે તેરે કો આડા કર ડાલેંગા એ સુનો 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 પક્યા દાદા મેને જિંદગી મે કભી કિસી સે એક ભી પૈસા ઉધાર નહીં લિયા હે ઓર ભાઈ મિસ્ટેક લિયા ભી હે તો કભી કિસી કો વાપસ તો દિયા હી નહીં હે મતલબ મેરે કહેને કા મતલબ ખાચરૂ દાદા કો બોલો ના મેરે કો 2 લાખ રૂપિયા બહોત અર્જન્ટલી ચાહિયે રે ચુપ્પે શાણે પહેલે લિયેલા વો તો લૌટા બાદ મે નહીં કી બાત કરેંગે તુમ સોમવાર કો ફોન કરના સોમવાર કો મિલેગા ઓકે બાય અરે બાપ રે સાલાના શું કોન્ટેક્ટ છે પક્યા દાદા ને ખચરૂ દાદા શું નામો છે કે ક્યાં ડેન્જરસ માણસ છે હા કેવા કેવા કો અરે વાહ મ્યુઝિક ચાલો થોડું મ્યુઝિક સાંભળીએ શું છે એમની પા અરે બાપ રે માઇકલ જેક્સન ને કેસે ક્યાં વાત હે ચલો સુનતે હૈ માઇકલ જેક્સન કો હોવા ઈ ઈ હા બાપ રે એ ભાઈ ચાલુ રહેજે હું હમણાં આવું છું નહીં તો તૈયાર થઈને ફ્રેશ થઈને ત્યાં સુધી તું ચાલુ રહેજે કોઈ દિવસ તમે સાથે મંડે બંગલે નહીં આવ શું સમજો છો તમે તમારી જાતને મને રસ્તાની વચ્ચે વાત ગાડીમાંથી ઉતારી મૂકે આવા દો મને ખબર છે એ જ હશે હાય હાય લાઈટ ટેપ પંખો બધું મેં ચાલુ રાખ્યું તો બંધ કરવા દે હલો નહીં આવું તમારી સાથે કોઈ દિવસ મંડે બંગલે નહીં આવું તમે મને જામનગરથી એટલા માટે લઈ આવેલા કે આવી રીતે રસ્તાની વચ્ચે હોવા જ મને ગાડીમાંથી ઉતારી મૂકો હવે હું નહીં આવું તમે બે દિવસ હું અહીંયા જ એકલી રહીશ બોલાવીશ મારા કોઈ રાજકુમારને બોલાવીશ કોણ રાજ મારી સાથે કોલેજમાં તો હા તે એ રાજને બોલાવીશ હા તો લઈ આવજો ડિવોર્સ પેપર લઈ આવજો હું સાઈન કરી આપીશ હા શું સમજે છે તમારી જાત હાય બે દિવસ હવે ઘરમાં હું એકલી જ છું શું કરું મારી બેનપણીને ફોન કરું અંજનાને એ હા હવે પિક્ચર જોવા જઈશ સલામ નમસ્તે સલામ ન હા શાવર ચાલુ રાખ્યું તું ના 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 બંધ છે બંધ હું લે કરીના પાછી વચ્ચો વચ આવી કેવી રીતે ગઈ હે કોણે કર્યું આ પરિતી એમણે જ કર્યું હશે પાછો મારો વાંક કાઢશે મને કહેશે કે તું બદલે છે કાકાજી તમે ચાલો અહીંયા તમારી જગ્યાએ ગોઠવાઈ જાઓ ચલો હવે હું એક ગાયન મૂકું ગરબા સાંભળીએ ગરબા ફ્રેમો બદલી કે પછી ભૂલી ગયો ખાલી વાતો જ કરી આઈ થિંક ખાલી વાત કરી કરી ના ડાર્લિંગ મેં તને કીધેલું તું વાકી થઈ ગઈ છે હું તને ત્યાં બદલવા જતો હતો ને ચાલ આવી જતો મારું ઘર છે હું કઈ પણ કરી શકું છું અરે પણ તમારું ઘર એટલે બુમાબુમ થોડી કરાય છે ચોર ઘરમાં ઘૂસી આવે તો બાઈ માણસ બીજું શું કરે હું ચોર નથી બાકાયદા જો ચાવી થી દરવાજો ખોલીને ઘરમાં દાખલ થયો છું એટલે તારી પાસે ચાવી પણ છે ચાવી વાળો ચોર બુમાબુમ કરશો તો તમારું ગળું દબાવીને તમને મારી નાખીશ નહીં નહીં ચોર ભાઈ એવું નહીં કરતા એ ગળું નહીં દબાવતા પછી હું મરી જઈશ અને બે દિવસ સુધી મારી લાશ પણ નહીં મળશે કારણ કે મારા એ તો છેક સોમવાર આવશે એટલે મને મારું ગળું નહીં દબાવતા ચોર ભાઈ હું અહીંયા બેઠો તમે આટલા બધા પેનિક નહીં થાવ હું ચોર નથી તું ચોર નથી ના તું કોણ છે તું હું સજ્જન છું એટલે બોલો
ચોર ને વળી પાછો સજ્જન છે તું? નહીં નહીં, એટલે મારું નામ સજ્જન છે. હે એ ના ના ના, સિરિયલોમાં એ લોકો બતાવે છે ખરાબ માણસોના નામ બધા સારા જ હોય છે, રામ ને કૃષ્ણ ને મિહિર ને. તું ચોર છે ચોર નથી યાર, એક વખત તમને કહ્યું ને ચોર નથી, બાકાયદા ચાવીથી દાખલ થયો, સમજતા નથી? અરે ભાઈ, હું અહીંયા ચોરી કરવાના ઈરાદાથી નથી આવ્યો. બોલો, ઘરમાં ઘૂસી આવ્યો તો કયા ઈરાદાથી આવ્યો છે? તું પાણી પીવાના ઈરાદાથી આવ્યો ચોર? ના, આ ઘરમાં રહેવાના ઈરાદાથી આવ્યો છું. એટલે હું આ ઘરમાં રહું છું ને શનિ રવિ. અને બાકીના 5 દિવસ મડમાં? મડમાં એક્ઝેક્ટલી ક્યાં? મડમાં એક્ઝેક્ટલી તમારા મડના બંગલે. તમને કેમ ન દેખાણા? અરે કેવી રીતે દેખાવ? તમે લોકો ત્યાં આગળ રહેવા જાઓ ત્યારે હું અહીંયા આગળ ટેસ્ટથી આરામથી આવીને જલસા કરું, અને તમે લોકો અહીંયા સોમથી શુક્ર રહેતા હો ત્યારે હું તમારા મનના બંગલામાં જલસા કરું. હાય હાય, કેટલા વખતથી આ બધું ચાલી રહ્યું છે? છેલ્લા 2 વર્ષથી તમારા બંને ઘરમાં રહું છું. પણ તમે મને એક વાતનો જવાબ આપો, તમારા બંને ઘરમાંથી એક પણ વસ્તુની આમ એ આ છેલ્લા 2 વર્ષમાં ચોરી થઈ છે બંને ઘરમાંથી? બોલો. ના, ચોરી નથી થઈ. પછી ઈમાનદાર? હા, મારે સાબુ ઓછો થાય છે ક્યારેક ક્યારેક. એ તો તમે કેમી જેવો સરસ સાબુ વાપરો છો, એટલે ક્યારેક ક્યારેક હું નાઈ લઉં છું ફૂલ પટાક. કાલથી હમામ રાખીશ, હમામ. મારી વાત સાંભળો, તમારે તો છે ને મને સાચું પૂછો ને તો પગાર આપવો જોઈએ, આ બંને ઘર સાચવવાનો ચોકીદારનો પગાર ચૂકવવો જોઈએ. અચ્છા, એ વાત તો સાચી, પણ મને એમ કહેતો પછી તું આ ફોટો ફ્રેમ સાથે શું કરતો હતો? અદલા બદલી કરતો હતો. હાય હાય, એટલે અદલા બદલી તું કરતો હતો? હાસ તો, છેલ્લા 2 વર્ષથી. પણ તને શું ફરક પડે છે? સાચું પૂછો ને તો જ્યારે હું આ ઘરમાં દાખલ થઉં છું ને ત્યારે આ ડોસાનો ફોટો અહીંયા આગળ અને કરિશ્માનો ફોટો ત્યાં આગળ જોઈને હોવો જોઈએ, પણ એની જગ્યાએ તમારા વર બદલી નાખે છે. આ ડોસલાને ત્યાં આગળ જોઈને મારા જીવને છે ને બહુ ત્રાસ થાય છે. મને પણ ત્રાસ થાય છે. એ પણ હું માલકણ છું, મને ત્રાસ થાય? તું તો ચોર છે, તને શેનો વળી ત્રાસ? 2 વર્ષથી તમારા બંને ઘરમાં રહું છું, પણ તમે મને એક વાતનો જવાબ આપો, તમારા બંને ઘરમાંથી એક પણ વસ્તુની આમ એ આ છેલ્લા 2 વર્ષમાં ચોરી થઈ છે બંને ઘરમાંથી? બોલો. ના, ચોરી નથી થઈ. પછી ઈમાનદાર? હા, મારે સાબુ ઓછો થાય છે ક્યારેક ક્યારેક. અરે યાર, તમે કેમ આમ ક્યારના મંડી પડ્યા છો? મેં તમને એક વાર કહ્યું ને કે હું ચોર નથી, બાકાયદા ચાવીથી ઘરમાં દાખલ થયો છું. હાય હાય, તને ચાવી કોણે આપી છે મારા ઘરની? તું કોણ છે? શું કામ અહીંયા આવ્યો? શા માટે આવ્યો? કેવી રીતે આવ્યો? કહું છું, જરા શાંતિ રાખો, હું તમને બધું કહું છું. આવો, બેસો, હું તમને કહું. એ મારું ઘર છે, તું શેનો બેસાડે છે? હું તને કઈક બેસો, હું ઊભી રહીને સાંભળીશ. સારું, તો ઊભા રહીને સાંભળો, મારે શું? હા બોલ. એક્ચ્યુઅલી હું સજ્જન, મૂળ જામનગરનો. રાવણ ફળિયા, ત્રીજી રેલી, બીજે માળે, ચોથી રૂમ. એ તો એકદમ મારા ઘરના નજીક. હા હા, આપણે નાનપણમાં મળ્યા કેમ નહીં? તમે ત્યાં જ રહો છો? શું વાત કરો? હવે બેસો, આવો આવો. આપણે તો બાજુમાં રહેનારા પડોશીઓ નીકળ્યા. કમાલ છે, તમને ખબર છે? હા, મુંબઈ શહેરમાં હું ક્યાં આગળ કામ કરું છું? લિન્ટાસ ઇન્ડિયામાં ચીફ એકાઉન્ટન્ટ તરીકે. અહીંયા આગળ સાલા રોટલો મળે પણ ઓટલો ના મળે. શરૂમાં અહીંયા આવ્યો ને ત્યારે મારા બાપાએ મને 10,000 રૂપિયા આપેલા અહીંયા આગળ લીવે લાયસન્સની જગા લેવા. હા, તે મેં પૈસા આપ્યા એક એજન્ટને. સાલો ચોર પૈસા લઈને ગયો તે ગયો, આજની ઘડી કાલનો દિવસ. હા હા, આજ સુધી એનો પત્તો નથી. પછી મારી તો જે વલે થઈ છે. અરે, ચોપાટીની રેતી માં રહ્યો છું. ઓહો, અરે ચણા ફાકીને જીવ્યો છું અમિતાભ બચ્ચન ની જેમ. અરે રે, રેલવે પ્લેટફોર્મ પર સૂતો છું. અરે, પેલા અબેરો શેરીટન ની સામે પેલી બેન્ચ છે ને એના પર સૂતો છું કેટલી રાતો. બહુ વધી ગઈ છે મુંબઈ માં ગરીબી, બહુ વધી ગઈ. નહીં પણ એ તું એ બેન્ચ માંથી સીધો મારા ઘરના ખુરશી પર કેવી રીતે આવી ગયો? તમારા બંગલાનો માળી છે ને ચતુર, એ મારો આમ દૂરનો સગો થાય. તો એક દિવસ શું થયું કે મને ટ્રેનમાં ચતુર કાકા ભેટી ગયા. મેં એમને મારી દાસ્તાન કહી, એમને મારી દયા આવી, એટલે એમણે મને તમારા બંને ઘરની ડુપ્લિકેટ ચાવીઓ બનાવી આપી. ગઈ માળી કાકાને નોકરી જ કહી. નહીં નહીં, મહેરબાની કરીને એવું નહીં કરતા, બિચારા ચતુર કાકા તો બહુ સારા છે. તમને ખબર છે એ અહીંયા આગળ આવ્યા ને ત્યારે શરૂમાં 2 વર્ષ એ પણ આવી જ રીતે રહેલા. સોમથી શુક્ર આ ઘરમાં ને શનિ રવિ બીજા ઘરમાં. બિચારા એ શું કામ,
દુનિયામાં આ મુંબઈ શહેરમાં લાખો છોકરા એવા છે જે સોમથી શુક્ર બીજે ક્યાંક રહી ને શનિ રવિ બીજે ક્યાંક રહી. બિચારાઓની જે જિંદગી જાય છે તમને કેમ ખબર પડે? વાહ વાહ વાહ, આવી રીતે રહેતા હોય છે લોકોના ઘરમાં, તું પાછા એ લોકોને બિચારા કહે છે? બિચારા તો ખરા જ ને, બધા મારા જેવા લકી થોડા હોય. આ તો ઠીક છે કે તમે છો, બાકી તમારી જગ્યાએ હમણાં બીજું કોઈ હોય તો એને આમ પોલીસમાં પકડાવી દે કે બીજું કઈ. હા એ વાત સાચી, તે હું તને પોલીસમાં પકડાવી શકું એમ છું? આ પોલીસ નહીં, તમે તો સારા માણસ છો, સજ્જન છો, ખાનદાની માણસ છો, તમે ખાનદાની માણસ આવું ન કરી શકો. સાચી વાત છે, હું એવું ના કરું નહીં, ખાનદાની હોવાના ગેરફાયદા બહુ છે. એક મિનિટ, તને ખબર કેવી રીતે પડી કે અમે લોકો ગયા? તું પછી જ આવ્યો. એમાં હું આટલું બધું શેરલોક હોમ્સની જેમ તને ખબર કેવી રીતે પડી? અરે બહુ સિમ્પલ યાર, આ તમારો મેઇન ડોર છે ને, અહીંયાથી આમ બરોબર સામે દેખાય છે, પાનપટ્ટી વાળો છે ને, ત્યાંથી જોઈએ એટલે તમારો આ ચોથા માળનો દરવાજો બરાબર દેખાય. એટલે મને ખબર છે કે તમે દર શનિવારે 4 વાગે અહીંયાથી જાઓ છો. આપણે 3 વાગ્યાથી ત્યાં આગળ અડંગા લગાવીને ચા પર ચા પીતા હોઈએ. 4 વાગે તમને બંનેને ગાડીમાં બેસીને જતા જોઉં, પછી બા કાયદા રીતસરનો ચાવીથી એન્ટર થઉં, અને પછી આવતા પહેલાં એક કામ કરું છું. હું શું કરું? 2 બ્લેન્ક કોલ કરું, ખાતરી કરી લઉં ઘરમાં કોઈ છે નહીં ને, એટલે પકડાઈ નહીં જઈએ. પછી બાકાયદા આમ રાજા મહારાણીની એમ એન્ટર થવાનું. એટલે તું એ બ્લેન્ક કોલ તું કરતો હતો? હાસ તો. હાય લા, મને પહેલેથી ખબર હતી વાત કરત ને તારી જોડે. પણ તમે તો આજે તમારા હસબન્ડ સાથે ગયેલા, કેમ પાછા આવી ગયા? રસ્તાની વચ્ચોવચ એમની સાથે મારો ઝઘડો થયો ને એમણે મને ગાડીમાંથી ઉતારી મૂક્યા. હું ઉતરી ગઈ. એ શું ઉતારવાના મને? મારો ગુસ્સો બહુ ખરાબ છે, હું ઉતરી ગઈ. એ તો લાગો છો આમ ચાલુ ગાડીએ ચડી જાવ એવા. એટલે ચાલુ ગાડીએ ઉતરી જાવ એવા. હા હું ઉતરી ગઈ, મારા સાથે નડવાનું નહીં કોઈ દિવસ. એટલે હવે એ પણ તમારી જેમ અહીંયા આગળ પાછા આવશે? હે, એ શું પાછા આવવાના, એમની મીટિંગ છે ને અંબાણી જોડે, મીટિંગ છોડીને કોઈ દિવસ ના આવે. શું થયું? અંબાણી, અંબાણીનો આઈડિયા પણ મારો જ હતો, મેં જ ફોન કરેલો. તમે ફોન કરેલો? મને ખબર નહીં કે તમે તમારા હસબન્ડ ને છોડીને અહીંયા આગળ આવી જશો. તમે ચતુર છો. ચતુર હું નહીં, ચતુર તો તમારા બંગલાનો માળી. હું તો સજ્જન, સજ્જન હાથી. હાથી? એટલે દર શનિ રવિ તમે અહીંયા હાથીને લઈને આવો છો? હાથીને લઈને નથી આવતો, મારી સરનેમ છે હાથી. અમે લોકો છે ને નાગર છીએ, અમાર નાગરમાં આવી બધી સરનેમો હોય, હાથી, ઘોડા, મચ્છર. હાય હાય, કેટલી થ્રિલિંગ અટક છે તમારી. હાથી, હાથી. થેન્ક યુ. હાથી. અરે બસ યાર, તમે હાથી હાથી એવી રીતે કરો જાણે હું મદનિયો હોઉં. ના ના ના, મદનિયો નહીં, હાથી બહુ સરસ સરનેમ છે. એ મારી એક બેનપણી પણ હતી, એનું નામ પણ સ્વાતિ હાથી હતું. સ્વાતિ હાથી. સ્વાતિ હાથી હતી એટલે બિચારી. એ ના ના ના, હજી છે, અમે નાનપણમાં સાથે ભણતા હતા. પછી તો અમારા બંને વચ્ચે ડિસ્ટન્સ વધતું ગયું વધતું ગયું. કેમ? એ પાસ થઈને આગળ નીકળી ગઈ ને હું ત્યાં ને ત્યાં જ રહી ગઈ ને. તમે ભણવામાં જરા વધારે હોશિયાર હશો ને? હા હું હોશિયાર હતી, એટલે કોણ જાણે હવે મારી સ્વાતિ હાથી ક્યાં હશે. કમાલ છે ને, તમારી ખાસ ફ્રેન્ડ સ્વાતિ હાથી ને તમને જ ખબર નથી કે ક્યાં હશે. તમારું શું નામ કહ્યું? મારું નામ સોનલ બ્રહ્મભટ્ટ, વિજય બ્રહ્મભટ્ટ વાઈફ. અચ્છા અચ્છા, સોનલ વિજય બ્રહ્મભટ્ટ. સોનલ વિ મારી બેનપણી સ્વાતિ તમારી દીદી થાય? હસ તો, સગી દીદી થાય. સ્વાતિ એટલે વાળમાં સખત તેલ લાગતી હતી, બે ચોટલા વાળ, લાલ કલર ના ફૂમતા બાંધતી હતી, રીબીન બાંધતી હતી. રાઈટ રાઈટ રાઈટ. હાય હાય, ક્યાં છે સ્વાતિ હાથી? સ્વાતિ હાથી તો મચ્છર બનીને ઉડી ગઈ. એટલે અનિકેત મચ્છર ને પરણીને ફોરેનમાં સેટલ થઈ ગઈ. હાય હાય, ફોરેનમાં ક્યાં? કેનેડામાં. હાય કેનેડામાં ક્યાં? એફિલ ટાવરની બાજુમાં.
આઈફેલ ટાવર મારા હિસાબે તો પેરિસમાં આવ્યું ભાઈ. ઉડી જ આવ્યું હોય ત્યાં. આપણે શું યાર, ઉડી જ આપણે શું મત્તર બનીને ઉડાઉડ કર્યા કરે આપણે. હું ઉડાઉડ કર્યા કરે. કમલ કેવા, બહુ કમાલી વાત છે. અમે અલ્લા સોનલ એટલે લગન પહેલા કેવા સોનલ? સોનલ સોરઠિયા. સોરઠિયા યાદ રાખવી પડે એવી સરનેમ છે. હે? નહીં નહીં, સરસ યાદ રહી જાય એવી ટોપ સરનેમ છે. હા, કારણ કે અમે જામનગરના બધા ટોપ માણસો હતા ને. દેખાવો છો. કમાલ કેવા સાચે. કમાલી જોગાનું જોગ કહેવાય. હે, કમાલનો જોગાનો જોગ. ચલો, મારી સગી દીદીના સગા બેનપણી નીકળ્યા તમે. હા, અને મારી ખાસ બેનપણીના ખાસ ભાઈ તમે નીકળ્યા. એ જ બોલે હું હમણાં. કાંઈ વાંધો નહીં, બેસો બેસો, તમારે આપણે ચા પાણીની વ્યવસ્થા કરી લાવું. હા, નહીં નહીં, એની કોઈ જરૂર નથી. હું બધું પતાવી ઝઘડો થયો અને હું પાછી આવી. હે, નહીં તો આપણી ઓળખાણ થાત. એ વાત સાચી. બેસો ને, બેસો બેસો. કમાલ કેવા, તો બહુ મજાની વાત છે. તમારી પાસે દીદીનું એડ્રેસ ખરું? રક્ષાબંધન અને ભાઈબીજના પૈસા આપવાના પણ બાકી રહી ગયા છે. કશો વાંધો નહીં, મને આપી દો. હું તમારી બેન થાવ ને. હે હે, આપી દો. કેટલા આપવા? હું રક્ષાબંધન હું રાખી લઈને આવ. ધાગો છે મારી પાસે, હું લઈને આવ. બેનને પણ હું કહેતો તો આપતો નહોતો. ચતુર છો તમે, ચતુર. આમ તમારું રહેવાનું કે અહીંયા જ? ના ના, એટલે આમ પરમેનન્ટ એડ્રેસ ની વાત કરો, પોસ્ટલ એડ્રેસ. જ્યાં પોસ્ટ આવે ને આપણી. હા, જા જા, આપણું પરમેનન્ટ એડ્રેસ આજ પોસ્ટલ એડ્રેસ. આ છે? હસ તો. એટલે મારી એક બેન છે દૂરની કાકાની, અને અહીંયા મુંબઈમાં વાલ્કેશ્વરમાં પરણાવી છે. પણ સોનલ બેન, તમે જ કહો, આમ પરણાવેલી બેનના ઘરે આ ભાઈથી થોડું રહેવા જવાય? અને અજાણ્યાના ઘરમાં રહેવાય? અજાણ્યું? કોણ અજાણ્યું? હું? અરે, તમે તો મારી સગી દીદીના સગા ફ્રેન્ડ છો ને. આ પણ એ ઓળખાણ અત્યારે નીકળી? અરે નીકળી ને, એ નહીં નીકળ્યો તો બીજી કોઈ કાઢી હોત. હે? એટલે ઓળખાણ તો નીકળ્યા કરે એમ કહું છું, સમજ્યા કે નહીં? મને એક વાત કરો, તમે આમ ચોરી છુપીથી લોકોના ઘરમાં જે રહો છો, તમને ડર નથી લાગતો? કેવો સવાલ પૂછો છો સોનલબેન. અરે ડર જાનો, ઉલટાનું બહુ થ્રીલ આવે. ચાલે, એ શું સોમવારે સવારે ઉઠવાનું, નોકરી પર જવાનું, રાત્રે આવીને પાછા સુઈ જવાનું, આવી મોનોટોનસ જિંદગી જીવવાનો મને બહુ કંટાળો. આઈ હેટ ધીસ. અરે મારા જેવી જિંદગી જીવો, કંઈક જુદું, કંઈક કંઈક એક્સાઇટિંગ, કંઈક કંઈક થ્રિલિંગ. શું થયું? તમે થ્રિલિંગ બોલ્યા? હા, ફરીથી બોલો. તમે તમે થ્રિલિંગ વિશે એક્ઝેક્ટલી શું બોલી રહ્યા છો મને ફરીથી કહો. થ્રિલિંગ એટલે જુદી લાઈફ જીવવાની. જવા દો ને. તમારા જેવા એક ધારું જીવન જીવનારા, મોનોટોનસ લાઈફ જીવનારા માણસને મારી આ બધી વાતો, મારી ફિલોસોફી નહીં સમજાય. સમજાય છે મને આથી બાય, મને તમારી આ ફિલસૂફી સમજાય છે. મને ખબર છે કે હું આ રોજિંદી મોનોટોનસ જિંદગી જીવી રહી છું, જ્યારે તમે તમે એક એક ક્ષણને માણી રહ્યા છો, એક એક પળને જીવી રહ્યા છો. હાથી ભાઈ, તમે બહુ થ્રિલિંગ માણસ છો. આડો સપાડોથી તમને ઓળખતા તો નથી ને કોઈ? એ મહેરબાની કરીને એમની સામે હાથી બાતી બોલતા નહીં. આ કે એ તો મારી વાત લાગી જશે. તમારા પડોશીઓને તો એમ જ છે કે હું દર શનિ રવિ અહીંયા આગળ આવું છું. હું એટલે કોણ ખબર છે ને? તમારો ભાઈ. હાય હાય હાય, મારે કોઈ ભાઈ છે જ નહીં. એ તો હું તમને કહેવા માંગુ છું કે એ લોકોને એમ છે કે હું તમારો ભાઈ છું, અને શનિ રવિ અહીંયા આવીને તમારું ઘર સંભાળું છું. હાય હાય, તમે તો કમાલનો માણસ છો. તો તમે ખરેખર દુનિયામાં એકલા જ છો? એકલો, સાવ એકલો. ન કોઈ આગે, ન કોઈ પીછે, બધા પ્રોબ્લેમ એકલા ત્યાં સુલટાવી શકું એમ છું. પણ તમે આમ કોઈ સાથી નથી શોધ્યો? કોઈને કોઈને દિલ દઈ બેઠા હો એવો દિલ ધડક કિસ્સો નથી બન્યો તમારી જિંદગીમાં? શું થયું? ઓ માય ગોડ, શું થયું? અડધો કલાકમાં મારું મોત. હાય હાય, તમને ભવિષ્ય જોતા આવડે છે? એ મારું જુઓ, મારું જુઓ, મને કહો અડધો કલાક પછી મારી સાથે શું થવાનું છે, થ્રિલિંગ શું થવાનું છે મને કહો. તમે અત્યારે રહેવા દો ને યાર, મને જે થોડું ઘણું જોતા આવડે છે એ હું ભૂલી જઈશ, એના કરતા તમે મને મદદ કરો ને પ્લીઝ. અરે પણ તમે તો અત્યારે કીધું ને, બધું એકલા હાથે સુલટાવી શકો એમ છો, મારી મદદની શી જરૂર છે તમને? આવીને બધું આમ ઉલટાવી નાખ્યું ને. પણ મેં શું કર્યું?
અહીંયા મારે છે ને એક એપોઇન્ટમેન્ટ છે. આ તો લે માં શું, તમે જાઓ, આપણે ફરી ક્યારેક મળશું, આવજો. નહીં નહીં નહીં, એટલે હું એમ કહેતો હતો કે આ આ એપોઇન્ટમેન્ટ અહીંયા છે. લે તો બેસો, આવનાર માણસ સમય થશે એટલે આવશે. હા બેસો બેસો. આવનાર આવનાર માણસ નથી, જાનવર છે. નહીં નહીં, એક છોકરી છે. છોકરી? સમજાઈ ગયો, એટલે તમે મારા ઘરમાં આવા બધા થ્રિલ લઈ રહ્યા છો. ગેટ આઉટ. જુઓ હાથીભાઈ, આ ઘર છે, આ બોરી બામણીનું ખેતર નથી કે આયારામ ગયારામ. ચલો બહાર નીકળો, બહાર નીકળો, સદ્ધતી પર બહાર નીકળો. મારી વાત સાંભળો, આ કઈ ઓર્ડિનરી છોકરી નથી, એટલે હું એવો માણસ છું જ નહીં. અરે આ છોકરી તમ ફાગણના ફૂલ સમી, વરસાદના પહેલા છાંટા જેવી નિર્મળ નિર્દોષ. અરે જરાક આમ રુષ્ટ પૃષ્ઠ છે ને, મને એવી જે ગમે છે, મારી સંતુ. આહા, બહુ પ્રેમ કરું છું. રેવા દો રેવા દો, મારે ધોવા પડે છે. બાબા અમે બંને, તમને ખબર છે સોનલબેન, અમે બંને લગ્ન પણ કરવાના છીએ. લગ્ન આજે અહીંયા કરવાના છો? હાજી અહીંયા નહીં, પછી ક્યારેક બીજે ક્યાંક. આજે તો મેં મળવા બોલાવી છે. અરે તો બાગમાં જઈને મળો, અહીંયા ઘરમાં શું મળવાનું. હા ચલો જાઓ 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 જાઓ. ભીષણ જાઓ, મારી વાત સાંભળો ને. એમાં એક ટેકનિકલ પ્રોબ્લેમ છે. શું? અમે જ્યારે પણ મળીએ છીએ ને, ત્યારે એનો બાપ હસમુખ સુખડિયા, ટકલું મુચ્છડ, ચશ્મા વાળો, હાથમાં લાકડી લઈને પહોંચી જ જાય. અમે ગાર્ડનમાં બગીચામાં બેન્ચ પર બેઠા હોઈએ ને, તો સામેથી આમ ચણા ફાકતા ફાકતા કાકા. તો એમને ચણા ભાવતા હશે એમાં શું? અરે પણ મારી વાત તો સામે, મલ્ટીપ્લેક્સમાં પિક્ચર જોવા ગયા હોઈએ ને, તો કાકા ત્યાં આવવાની શું જરૂર છે? આમ આપણને પોપકોર્ન લઈને આવતા દેખાશે. પોપકોર્ન ગમતા હશે શું તમે? તમે એને શું કામ ફેવર કરો છો? એ અહીંયા ન આવે ને એટલા માટે તો મેં એને અહીંયા બોલાવી છે. તો પછી તમે લોકો આખી વાતમાં એક કામ કરો, તમે બે નહીં મળો. હા પણ મારા ઘરમાં નહીં. હા ભાઈ સાહેબ જાઓ જાઓ. સોનલબેન પ્લીઝ મને મદદ કરો. હવે તમે જાઓ છો કે પછી પોલીસે બોલાવો? પોલીસ? હા એટલે હું તમને મવાલી લાગુ છું? અરે એકદમ મવાલી જેવા માણસ છે, મવાલી ઘરમાં જાઓ. સર તમારી તમારી સગ્ગી ફ્રેન્ડના સગ્ગા ભાઈને તમે આવી રીતે ટ્રીટ કરો, તમને શરમ નથી આવતી? ના એ તો બધું એ તો એવું જ હોય બધું. જાઓ જાઓ. હું જાઉં છું. હા તમે તમે આવીને સંતુ તેને કહેજો કે હું ગયો. હા બહુ કહી દઈશ. ગયો શું કામ? એને કહેજો હું દરિયા કિનારે જાઉં છું, દરિયામાં કૂદીને મારી જાન આપી દો. એ તો બેસ્ટ આઈડિયા છે. કૂદી દરિયામાં શું કામ કૂદું? અહીંયા આગળ ચોથે માળ છે, અહીંયાથી જ કૂદીને જાન આપી દઉં. હા એ તો બહુ જ સારું. કૂદો કૂદો. જાઉં છું. હા જાઓ જાઓ જાઓ. તમે તમે તો મોનોટોનસ જિંદગી જીવો છો ને, લવ મેરેજ પ્રેમ લવ ઈશ્ક આ બધું તમને થોડી ખબર પડે. કઈ નહીં જાઓ, હું તો જઉં છું સોનલબેન, હું જઉં છું. અરે બાપરે આ તો બહુ ઉપર છે. તમારી વાત એકદમ સાચી છે, સાચી વાત છે. મારી જિંદગી તો એકદમ રસી નીરસ છે, હું એકલી છું, સાવ એકલી. કેમ હમણાં ગયા એ તમારા હસબન્ડ નહોતા? હસબન્ડ જ હતા, પણ નહીં જેવા જ છે. હું તો એકલી ને એકલી જઉં છું. સોનલબેન હવે મહેરબાની કરીને આવું નહીં બોલતા, તમે મારી જાન બચાવી ને. હું છું ને, હું તમારો ભાઈ છું ને, હું તમને બચાવીશ. હું તમારો ભાઈ? તમે તો અત્યારે અલવિદા કહેવાની તૈયારીમાં હતા કે નહીં? એ હાથી ભાઈ, હા એક આઈડિયા. શું? તમે ખરેખર કૂદો એટલે પછી હું એમ્બ્યુલન્સ ને ફોન કરું, કદાચ એમાં મને થ્રિલ મળશે. સાવ ગયેલી આઈટમ છે યાર. નંબર છે એમ્બ્યુલન્સ ને, નંબર બોલે જાઓ. નંબર એટલે હું મરી જઈશ એમાં તમને થ્રિલ મળશે? હા તો થ્રિલ તો મળશે જ ને. વિચાર તો કરો, એમ્બ્યુલન્સ આવશે, કેટલા બધા લોકો જમા થશે, તમારી લાશ પડી હશે આ વાકી ચૂકી. અરે બરું નથી મરવું યાર. નંબર શું છે? 909. અરે એક મિનિટ એક મિનિટ, એના કરતા મને મદદ કરો ને, એમાં તમને વધારે થ્રિલ મળશે. શેમાં? કૂદવામાં? નહીં નહીં, તમે જો મને મદદ કરતા હોય તો કૂદવાનું કેન્સલ. એમાં થ્રિલ મળશે એકદમ, ખરેખર મજા આવશે, બહુ મજા આવશે. ચાલો ચાલો હું તમને મદદ કરું છું. આ પણ છે ને મારો સ્વભાવ, બહુ જ મદદયાર. બધા માટે હું શાક લેવા જાઉં ને, બધા માટે લઈ આવ. રિક્ષામાં બેસો, આમ થેલીઓ બધી હોય ને, શાક લઈને આવ. એકવાર છે ને હું અને સાતી ગયા હતા ને, સ્વાતીની મને બધી ખબર છે. શું થયું તું? અરે છોડો ને યાર સ્વાતીની, અત્યારે તમે એને કે તમને મદદ કરી. જલ્દી બોલો, મારે મદદમાં મારે શું કરવાનું છે? જલ્દી બોલો, હું મદદ કરીશ તમને. બહાર જાઓ 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 જાઓ. ઓકે ચલો આપણે જતા રહીએ. અહીંથી મારા ઘરમાં તો મને જ કાઢી મૂકો છો. એટલે શું છે કે સંતુ અહીંયા આગળ આવશે, તમને જોશે તો નકામી વહેમાઈ જશે ને. કેમ? સ્ત્રી સહજ સ્વભાવ એટલે. ના ભાઈ ના, જુઓ હું તમને મદદ કરું, પણ હું ઘરમાં રહીને મદદ કરું, હું બહાર નહીં જાઉં. હા હું ઘરમાં રહીને મદદ. તમે અહીંયા આગળ ન રહી શકો, આ તમારું ઘર નથી, આ મારું ઘર છે.
એટલે સંતુને મેં એવું કહ્યું છે, સાંભળો સોનલબેન, આજે પહેલી વખત ફર્સ્ટ ટાઈમ અહીંયા આગળ આવવાની છે, આ ઘર જોશે અને ગમશે ને તો મને લગ્ન માટે હા પાડશે, પ્લીઝ હેલ્પ કરો ને. લગ્ન પછી તમે બંને જણા અહીંયા જ રહેવાના છો? એ ના ચાલે ભાઈસાબ, ના ચાલે. અરે યાર તમે બધું ના 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 કર્યા કરશો તો હું જિંદગી ભર કુંવારો જ રહી જઈશ. એ જે હોય તે હું મદદ કરું, ઘરમાં રહીને મદદ કરું. તમે બીજું કઈ વિચાર? વિચારું તો મારે જ પડશે ને, અમે આપણે ઉપર તો ખાલી જ છે. હે? હા ખાલી ન ન કે મારતી ઘરને. તમે એક કામ કરો. હા. બેન થઈ જાઓ મારા. તે હું તો બેન જ છું ને. નહીં નહીં એમ નહીં, દૂરના બેન નહીં, સગા બેન થઈ જાઓ. હા બેન થઈ જાઓ. નહીં નહીં બેન ન થઈ શકો, મારી તો બેન છે જ નહીં. હા હા તમારી સ્વાતી બેન છે ને? હા તમને એવું કહ્યું છે? નહીં નહીં, એટલે એટલે સંતુને એમ કહ્યું છે કે મારે કોઈ સગી બેન નથી. આવી ઈ છક્કી નણંદ ભોજેને ઝઘડો. હા તો એમ રાખો ને કે આમ દૂરથી આવી છે, આમ કક્કાની માસાની ફોઈની દીકરી આવી હોય ને દૂરની બેન. હા ચલો, તો બેડ આઈડિયા. એક્ચ્યુઅલી એ આઈડિયા સારો છે. ક્યાં રહો છો તમે? હું તો અહીંયા જ રહું છું. નહીં નહીં તમે નહીં, બેન ક્યારે છે? લીમડી રાખો, લીમખેડી રાખો, બડોલી રાખો, ગોધમજી રાખો, ગાંઠિયોળ રાખો. એ છી આવા બધા નામ. અચ્છા સારું ચાલો આપણે લીમડી રાખો. લીમડી? હા લીમડી માં. વેરી ગુડ વેરી ગુડ. તમારો હસબન્ડ શું કરે છે? હમણાં ગયા ને ગાડીમાં. નહીં નહીં એ નહીં, બેનના હસબન્ડ શું કરે છે? શું કહું? મિલમાં રાખો. મિલમાં? મિલ તો બધે જ હોય ને. હા એ મિલમાં રહે છે, મજૂર છે. મજૂર મિલમાં રહેતા નથી, મિલમાં કામ કરે છે. મિલમાં કામ કરે છે, મજૂર છે. ઓલા ગ્રે કપડા પહેરીને નાનો ડબ્બો લઈને નીકળી જાય. હું બધું સમજી ગઈ. ચાલો તો હું મિલમાં કામ કરું છું ને હું મજૂર છું. તમે મિલમાં નથી કામ કરતા, ભગવાન ભાંગરા નહીં લાગતો. મારો વર એ મિલમાં કામ કરે છે, મજૂર છે. હા ચાલો બધું સમજી ગઈ. અને તમારા એ બાળકો કેટલા? મારે બાળકો એક પણ નથી. મારા લગ્નને 5-5 વર્ષ થઈ ગયા, મને બાળકો એક પણ નથી. આઈ એમ સોરી. એ કોઈ દિવસ મને લોંગ ડ્રાઈવ પર ભી નથી લઈ જતા, બધે એકલે એકલે જાય, ગાડીમાં બેસે અને નીકળી જાય. અરે એટલે હું તમારા હસબન્ડની વાત નથી કરતો, હું બેનના લગનની વાત કરું છું, બેનના બાળકોની વાત કરું છું. બેનના બાળકોની? સંતુ આવીને સૌથી પહેલા એ પૂછશે કે બાળકોના નામ શું, કઈ સ્કૂલમાં ભણે છે વગેરે વગેરે. આટલું બધું પૂછશે? પૂછશે તો ખરી. તો પછી બાળકો નથી એમ રાખો ને ભાઈસાબ. ઓકે ચલો બાળકો નથી. હા ચલો. તમારું લગન ક્યાં થયેલા? મંગળસૂત્ર કાઢી નાખો. હું મંગળસૂત્ર ના કાઢું? હાય હાય હું મંગળસૂત્ર કોઈ હિસાબે ન કાઢું. પણ મંગળસૂત્ર જોઈને તો પહેલી વેમાં છે. એ જે હોય તે બધું જ કાઢી નાખો, મંગળસૂત્ર ના કાઢું. નહીં 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 બીજું બધું રાખો પણ મંગળસૂત્ર કાઢી નાખો પ્લીઝ. ના 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 કોઈ દી ન કાઢું. જો બહુ લફડા થઈ જશે પ્લીઝ. ના સોનલભાઈ તમને થ્રીલ જોઈએ કે નહીં? હા પણ મારે બધી થ્રીલ આ મંગળસૂત્ર રાખીને જોઈએ. એક કામ કરો ભૈયા, બેન વાળો આઈડિયા કેન્સલ કરો. કે જો કરો, હું તો કહું છું બધું કેન્સલ કરી દો. મારે નહીં એમ નહીં, આપણે કાકી રાખીએ. કાકી? એક કામ કરો, મારી પાસે એક આઈડિયા છે. હું બેડરૂમ માં જતી રહું છું, તમે મને બહાર થી લોક કરી દો. બેડરૂમ માં નહીં જતા સંતુ, પહેલા આવીને બેડરૂમ જ ચેક કરશે. બેડરૂમ શું કામ ચેક કરે? તમારા લગ્ન ક્યાં આજે થયા છે? એટલે એ જ બાકી છે બસ. હે? નહીં એટલે સ્ત્રી સહજ સ્વભાવ નહીં એટલે તમે બેડરૂમ માં નહીં જાઓ પ્લીઝ. અચ્છા તો પછી આપણે. અરે બેલ વાગી આવી ગઈ. ઓ ગોડ મને તો સંભળાય જ નહીં આ ટેન્શન માં. આગળ પછી થઈ જાઓ, આગળ પછી જાઓ. ખોવાઈ જાઓ. હેલો હેલો નક્કી નથી તો હું તમારી કોણ છું? શું છું? તમે 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 કામ 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 માડી બની જાઓ. કામ માડી કામ માડી. આવું નહીં કરો. તમે મારી સ્ટેટસ એટલે એકદમ તમે મને ડાઉન કરી દે. બાઈ બનાવી દો મને. તમે ઝાડું પોતા કપડા વાસણ કરવા મળશે, મજા આવશે. બા અચ્છા એમાં એમાં થ્રીલ આવશે. બહુ મજા આવશે. અચ્છા કામ વાળી બાઈ માં. સારું ચાલો કામ વાળી બાઈ છું. હું કપડા બપડા નું બધું કરી લઉં. ચો 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 ચો. ઓ માય ગોડ. હે ભગવાન. દયા પ્રભુની, ધર્મનો જય.
કોણ છે ભાઈ કોણ છે? લઈ જા લઈ જા લઈ જા લઈ જા લઈ જા. નહીં સાહેબ, વડીલ હું ગરીબ વિદ્યાર્થી છું. બાપ બેવડો છે ને માં મરણ પથારીએ છે. મરણ પથારીએ છે? ભાઈ આંધળો છે ને બેન લૂલી છે. અરે તું ઘરમાં એકલો જ છે જે સાબુત છે? આખા બધા બધા ડિફેક્ટિવ પીસ જ છે ઘરમાં? હા, તમે કઈ મદદ કરશો તો જ આગળનું શિક્ષણ શક્ય છે. અરે બચ્ચા, આ કોઈ સમય છે મદદ કરવાનો? સાહેબ 5 વાગ્યા સુધી સ્કૂલ હોય ને, બહુ મુશ્કેલીમાં છું. મુશ્કેલીમાં તો અત્યારે હું છું દોસ્ત. તો હું તમારી મદદ કરું? તું મને શું મદદ કરવાનો રે? હા લે લે. સાહેબ ફેંકેલા પૈસા હું લેતો નથી ને, આ રૂપિયામાં શું બાપનો દારૂ લાવને શું માની દવા. સાહેબ હું ભીખ નથી માંગતો, આ અગરબત્તી મેં જાતે બનાવી છે. કોણ છે? અગરબત્તી વાળો છે તે જાતે બનાવી છે? ક્યાં વાત લે, આલે મારા તરફથી રાખ, અને આ પણ રાખ લે, અને મને અગરબત્તી આપી દે. આંટી તમારા નવા હસબન્ડ ને કોને? નવા હસબન્ડ વાળી હું એનો કોઈ હસબન્ડ જ નથી. હવે શું ભેગા ભેગા કરે છે યાર? એટલે લફડાવાજી. તું જા બસ જા, અંકલ ને કહી દઈશ. નહીં દોસ્ત, અંકલ ને નહીં કહેતો, પ્લીઝ. બીજા પૈસા છે બસ જા. હા તો અગરબત્તી ના થયા તો બીજા ચાલે જોઈએ? અંકલ ને નહીં કહેવાના. સાલા હોશિયાર થઈ ગયો છે તું. જા બાય બાય અંકલ. બાય બાય, પાછો નહીં આવતો, મહેરબાની કરીને જા. કોણ હતું? અગરબત્તી વાળો. શેલા પહેરીને ઝાડુ પોતા કપડા વાસણ ના કરે? એ પૈસા મેં સાડી માટે હા પાડી તો, નહીતો પછી મમ્મી માં જાના. અરે કાતા કોઈ બીજી રાખો, ચોઈસ માટે લાવી છો. આ ચાલશે? એ બહુ ગજબ. હું રસોડામાં જાઉં છું, કામ વાળી ઓલવેઝ રસોડામાં હોય ને, હું રસોડામાં જઈએ. ઘોડાપુર છે આનામાં તો યાર. હેલો. હેલો, કોણ બોલો છો ભાઈ? હું વિજય બ્રહ્મભટ્ટ. તમે કોણ બોલો છો? કયો નંબર જોઈએ સાહેબ તમારે? ઇઝ ઇટ 386-3790? નંબર રાઈટ છે પણ રોંગ નંબર છે. ઓ માય ગોડ, આનો ફોન ક્યાંથી આવી ગયો? પાછો ના આવે તો એ તો નહીં હોય ને. કોણ હશે? સંતુડી આવી ગઈ. આવતી રહે સંતુડી, આવતી રહે. જો ઘર કેવું લાગે. અંકલ આ તમારો સિક્કો ખોટો છે. હે, તો મારા ઘરમાં બને છે? હા સાલા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બનાવે છે, હું નથી બનાવતો. ઈચ્છાથી કહું છું અંકલ, આપી દો ને તો સારું નહીં થાય. નહીં તો શું કરી લઈશ? ઓરિજિનલ ને મળ પર ફોન કરીને કહી દઈશ કે એક ડુપ્લિકેટ આવ્યો છે. પ્લીઝ ડોન્ટ ડુ ધેટ. લે આલે રે, બસ હું બીજો પણ આપું છું. ચાલ બસ, ઓકે આલે આલે, બીજા પૈસા પણ રાખજો. ઓકે હે સાબ, હા ફેંકે હવે પૈસા, મેં આજ ભી નહીં ઉઠાતા. ઉમ્મીદ સે દુગને હો ફિર ભી નહીં. હવે અમિતાભની છઠ્ઠી ઓલાદ, હવે લે ને હું આપું છું. ઉચકી જ ભાગી હતી, બધા અહીંયા કામના માણસો આવવાના છે યાર. પગ 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 પગ, એક મિનિટ એક મિનિટ ઉપર. મને એમ કે આ મઢવાળાનો નંબર તારી પાસે ક્યાંથી આવ્યો? વો તો યુઈ ચોર કા ઝટકા ધીરે સે દિયા. ધીરે સે વળી બાર કે સર સાલા ઇડિયટ. અરે મારું ઘર તોડી નાખશે યાર, કુકના ઘરમાં હું રહું છું એક તો.
આપણે ચાલે સુખની દિવાલોમાં હું ને તું બંને જણા ચણાઈ જઈએ, હું ને તું, તું ને હું, જ્યાં આપણા બે સિવાય બીજું કોઈ ના હોય, ના મમ્મી, ના પપ્પા, ના પોલીસ, ના પબ્લિક. સોનલ અગરબત્તી વાળો, અગરબત્તી વાળો તું આવવાની હતી ને, એટલે ઘરમાં મહેક મહેક થઈ જાય. જો કેટલી બધી જાત જાતની અગરબત્તીઓ લીધી છે, હાથે બનાવેલી અગરબત્તીઓ. હે, બટ આઈ મસ્ટ ટેલ યુ સમથિંગ. આ ઘરનું ડેકોર એટલું બ્યુટીફુલ છે ને, બધી વસ્તુ એટલી ચોખ્ખાઈ અને ચીવટથી મૂકી છે, જાણે કોઈ સ્ત્રીનો હાથ વર્યો હોય. ફરજ છે ને. હા, તારો બોયફ્રેન્ડ, આ તારો બોયફ્રેન્ડ હીરો હોન્ડા પર એટલું બધું ફર્યો છે, ત્યારે પેડર રોડ પર આવો મોંઘો દાટ ફ્લેટ મળ્યો છે મને. યા વેરી, સોરી. શું થયું સજ્જન? દરવાજો ચેક કર, બરાબર બંધ છે કે નહીં. પપ્પા આવી જશે. એ ગાંડી, આ કઈ ગાર્ડન થોડો છે કે તારો બાપા આમ લાકડી લઈને પોપકોર્ન ખાતો ખાતો આવી જાય? અરે કોઈ નથી. જો હસમુખ સુખડિયા, તમે અહીંયા છો? હા, હસમુખ સુખડી અહીંયા છો? નથી, કોઈ નથી જોયું. હસમુખ સુખડી નથી. સજ્જન, તને ખબર તો છે ને, આપણે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં પપ્પા પાછળ પાછળ જ હોય છે. સ્ટુપિડ જેવા છે તારા પપ્પા. અહીંયા તો આપણે બે જણા છીએ. બાપને સ્ટુપિડ કેતા શરમ નથી આવતી? તું કે છે, તું ને હું બે જણ છીએ, હું ને તું, તું ને હું. હવે શું થયું? અંદર કોઈ સ્ત્રી છે? તો આ ઘરની માલકણ છે. કામવાળી છે? કામવાળી, કામવાળી. તું આવવાની હતી ને, એટલે મેં ઘરનું કામ કરાવવા માટે કપડા વાસણ, ચા પાણી, સમોસા બનાવવા માટે કામવાળી બાઈ રાખી છે. અરે સકુબાઈ, ભાંડી ચાલી કે ના? સાહેબ, ભાંડી ઝાલી, દુસરા કાય કરચ કાય કરચ કાય કરચ કાય કરચ કાય કરચ. બસ 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 બસ, સકુ તુમચી શેઠાણી આલી આય ત્યાંચ્યાસાઠી ચાય નાસ્તા બનવા. સારું, રાઉન્ડ દે. આ કામવાળી છે. કેમ, સારી નથી? બહુ વધારે પડતી સારી છે. આ કામવાળી મને નહીં ચાલે. કેમ નહીં ચાલે? અમારા બંને માંથી કામવાળી કોણ એ જ ખબર નહીં પડે. હા, એ વાત સાચી. વોટ? નહીં નહીં, મજાક કરો. તને ખબર મને બોલવાની આદત છે. બાય ધ વે, હું જ્યારે આવવાની હતી ત્યારે તો તે મને કીધું ને કે તે ઘરમાં કામવાળી રાખી છે. હા, બધું અચાનક નક્કી થયું ને. તારું અહીંયા આવવાનું, કામવાળીનું અહીંયા આગળ રહેવાનું, બધું અચાનક નક્કી થયું એટલે. આ કામવાળી તને ક્યાંથી મળી? ઘરમાંથી જ જડી. વોટ? નહીં એટલે અહીંયાથી જ મળી. એમ હું ઉતરે કહું, ઉતરે કહું. જો આપણો પેલો પેલો મારો ફ્રેન્ડ છે ને, આપણે આપણે દરિયા કિનારે ફરવા જઈએ છીએ, જુ બીચ પર. જુ બીચ પર દરિયા કિનારો છે? એક મિનિટ સર્જન, જુ બીચ દરિયા કિનારે જ હોય? હા હા, એટલે આપણને પેલો સવાર સવારમાં વોક પર કોણ મળે છે, એનું શું નામ છે? પટેલ, પટેલ. હા હા, પટેલ. કોણ પટેલ? તું જ બોલ્યો ને હમણાં, પટેલ મળે છે. શિરીષ પટેલ, કરેક્ટ કરેક્ટ. એને મોકલાવી છે, અચાનક ફોન કરીને કીધું એટલે મારે રાખવી પડી. સાહેબ, ચાય પડું જાયલ. એ કામવાળી, તારું નામ શું છે? નવરો શું કરે છે? નવરા નાય હાય. ગળામાં મંગળસૂત્ર પહેર્યું છે ને કે જે નવરા નાય હાય? નહીં નહીં, એટલે એટલે એમ કહેવા માંગે છે કે એનો નવરો નવરો નથી. હા, મિલમાં કામ કરે છે ને એટલે. હા હા હા, મિલમાં હાય મારા નવરા, મજૂર હાય, મજૂર હે, મજૂર. એ સજ્જન, શું જો આના કાનમાં જો કેટલા મોંઘા ઇયરિંગ્સ છે, ડાયમંડ નાય પણ. મારા નવરાની અપાવલા. વોટ? ડાયમંડ? નહીં 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 નહીં, એટલે એ એમ કહેવા માંગે છે કે એના નવરાએ ચોરી કરીને આપ્યા હશે. આ લોકો પાસે કઈ ખરીદવાના પૈસા ના હોય,
પણ હોય સાલાઓ પાસે બધું ખરીદી ન કરે, ચોરી ચોરી કરીને લઈ આવે આવી રીતે. હા મારા પાસે 1 મિનિટ ફ્રીજ શાંતિ રાખ. તારા નવરાનો પગાર કેટલો છે? 25,000. ગાડી નાઈ હાય 25,000 નાઈ હાય 10,000 નાઈ હાય 10,000 પણ નાઈ ભાઈ સાહેબ 5,000 નાઈ હાય. ચલ ભાઈ 5,000 બી ના. 1 મિનિટ આ બોલતે બોલતે કેટના હે ભાઈ? 2 રૂપિયા તો 20 રૂપિયા 200 રૂપિયા હાય હાય. આપણા જેવા ના હોય, કઈ બહુ લુચ્ચા લબાણ હોય, બધા પૈસા આમાં ખર્ચી નાખે, 400-500 રૂપિયા રાખે, એટલે તો બિચારી આજો કોમ્પ્યુટર સાફ કરી જાવ, બધા કામ કરવા પડે. એક મિનિટ સાજન, એક કામવાળી અહીંયા. હા તારે બાળકો કેટલા છે? મારે બાળકો એક પણ નથી. મારા લગ્નને 5-5 વર્ષ થઈ ગયા, મને બાળકો એક પણ નથી. કોઈ દિવસ એ મને લોંગ ડ્રાઈવ પર બી નથી લઈ જતા, બધે એકલા એકલા જાય. એ ગાડી ભાઈ બેસે, એમ નાની મારી ચીટર બેસે, અને પછી સજ્જન આ કામવાળી કેટલું ફ્લુએન્ટ ગુજરાતી બોલે છે. અરે સદ્દો યો યો આવતી 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 આવતી. તું 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 અપસેટ નહીં થવાની સાથે વાત કર. અરે સકુબાઈ, તુમચી શેઠાણીલા મરાડી બરાબર આવડતે? કસલા ગુજરાતી મધી વાર્તા કરતે? મરાડી મલા હે ના બચ્ચા હે ના મને. આપણે આપણે કોઈ વાર્તા નથી કરવી. કે નહીં, તું અંદર જા, અંદર જઈને કામ કર જા. ના ના, અંદર તો બધી ભાંડી ઝાલી. હા તો ભાંડી પરત ગાંધી કર અને પરત ધૂપ જા, અંદર જા. પણ મારી સાથે વાત કરો તો મને મજા આવે. અંદર જા કહ્યું ને, તો મને પાછી બોલાવ છો, મને બહુ મજા આવે. મેં આતે હા કવા કામ કરતે ના મગ્યતે. હા સજ્જન મને આ કામવાળી નું કેરેક્ટર. તું કામવાળી ને મળવા આવી છે કે મને મળવા આવી છે યાર? આવી ત્યાંથી કામવાળી 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 કર્યા કરે. હા કેવો લાગે ફ્લેટ? એક્ચ્યુઅલી આ ફ્લેટ તો ખૂબ જ સુંદર છે, પણ સજ્જન મને તું ગમે છે ને, એટલે તારી બધી વસ્તુ ગમે છે. હને એક્ચ્યુઅલી છે ને, આજે મારે પણ છે ને તારી સાથે ખૂબ અગત્યની વાત કરવી છે. બોલ ને. શું થયું પપ્પા? આવી ગયા. તારા પપ્પા અહીંયા શું કામ આવે? એમને થોડી ખબર તું અહીંયા આવી છે. ના ના આવી ગયા. ગભરા નહીં, અંદર જા. અંદર જઈને આરામથી બેડરૂમમાં એસી ચાલુ કરીને શું? તારો બાપો તો આજે હું છાતી ફાડીને દેખાડ્યો. સજન યુ બી કેરફુલ. ચાલ અંદર. હા ઓકે ઓકે. આજે હું એને બિંદાસ કહું છું. તું મિસ્ટર હસમુખ છુખડિયા? બેટા પહેલી વખત આવી છે ને એટલે ખોલતા નથી આવડતો. હે જા 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 જા. આજે આવે ને તારો બાપ તો હું બિંદાસ કહું છું કે હસમુખ સુખડિયા તમારથી થાય તે કરી લો. હું તમારી દીકરીને ઇન્દર વાજો કો તે કેટલી વાર તમે તો મારા રાષ્ટ્રપિતા છો, હસમુખ સુખડી આવ્યા છે. તમારું નામ વિજય બ્રહ્મભટ્ટ છે? બાર નેમ પ્લેટ પર શું લખ્યું છે? વિજય બ્રહ્મભટ્ટ. આવો ને. હા કાકા, તમે વિજય બ્રહ્મભટ્ટને જોઈએ ઓળખો છો? ના. હા તો પછી હું જ વિજય બ્રહ્મભટ્ટ છું. હું જ વિજય બ્રહ્મભટ્ટ. આગળ તો મારું છે. હે પોલીસ ઇન્સ્પેક્ટર છો કે આટલી બધી ઇન્કવાયરી કરો છો? હા ખાલી આવ્યા ત્યારથી સવાલો પૂછ્યા કરો છો, કોણ છે કોણ છે ગાઠિયા સમજો છો? સાચા સવાલો પૂછો છો? ભાઈ હું તો વીમા એજન્ટ છું. મારે કોઈ વીમો ઉતરાવવો નથી. મેં હું કઈ અહીંયા તમારો વીમો ઉતરાવવા આવ્યો નથી. સામેની બિલ્ડિંગમાં મારા ક્લાયન્ટને મળવા આવ્યો હતો, ત્યાંથી નીચે ઉતરતો હતો ત્યાં એક રૂપાળી છોકરીને દાદરું ચડીને તમારા ઘરમાં આવતી જોઈ આ બાજુ, એટલે એની વાયમાં હું પણ આવી ગયો. સુધરી જાઓ કાકા, સુધરી જાઓ. આ ઉંમર છે રૂપાળી છોકરીઓની વાહે વાહે જવાની? સુધરી જાઓ. અરે મેં મારી નાની દીકરી છે. એમ કોને કાકા કે તમે તમારી 5-10 વર્ષની કેકલીને શોધવા આવ્યા છો? 20 વર્ષ 5 મહિના 10 દિવસ અને 2.5 કલાકની છે. આટલું બધું રહ્યા રાખો છો? આટલી મોટી છે? પણ આડી ઉડી થઈ ગઈ છે સવારથી, કે તેથી એની કોઈ ફ્રેન્ડ કરિશ્મા ને ત્યાં જાઉં છું. ભાઈ અહીંયા કોઈ કરિશ્મા છે? કાકા અહીંયા કરિશ્મા તો નથી, પણ એની બેન કરીના છે. અહીંયા આગળ ફોટો લટકાવ્યો છે, બળવું છે તમારે? અરે કાકા અહીંયા કોઈ કરિશ્મા કરીના બબીતા નથી, અહીંયા તો માં વગરનો એકલો અટુલો દીકરો છે કાકા. એટલે જ કહું છું, મને જરા એકવાર ચકાસી લેવા દો ને, એટલે મારા જીવને ટાટક વાળ. અરે કાકા મેં કહ્યું ને અહીંયા આગળ આ ફ્લેટમાં કોઈ કરતા કોઈ નથી.
ભાઈ એમ કેમ બને? મેં એને દાદરો ચડીને આવતા જોઈ. આ બિલ્ડિંગમાં પાંચમો માળ નથી. સામેના ફ્લેટ પર તાળું છે તો છોડી ગઈ ક્યાં? આ દરવાજો બાકી છે. આ દરવાજો જોવા નહીં મળે, ચેક કરવા નહીં મળે. તમે મને મૂર્ખો સમજો છો? તમે મને મૂર્ખો સમજો છો? છેલ્લા 20 વર્ષથી વીમા એજન્ટ છું. તમારા જેવા કેટલાય લોકોને વીમા ઉતરાવીને મૂર્ખો બનાવતો આવ્યો છું. આ તો અમારી LIC ની પોલિસી છે કે ગમે તેવા વિષમ સંજોગોમાં પણ મગજનો કાબુ ગુમાવવાનો નહીં. નહીં તો તમારા જેવા આવારા 420 ફાંદેબાજ લવણાબાજ થાકી ગયા. હા, તમે કંટ્રોલમાં છો? ચાલો, પોતાની દીકરીને કંટ્રોલમાં રાખી નથી શકતા અને મારા પર શાનો રૂબાબ કરો છો? કહ્યું ને એકવાર, આ ઘરમાં તમારી દીકરી નથી આવી એટલે નથી આવી, બસ પીરિયડ. ના, એવું નહીં માનું. આખું ઘર ચકાસ્યા વગર હું તમારા ઘરમાંથી બહાર જવાનું નથી. બાપનો માલ છે કે તે આખું ઘર ચકાસ્યા વગર જવાનું નથી? હા એ કાકા, હું તમને શું, હું તમને કિડનેપર લાગું છું? હા, તમને એમ લાગે છે કે હું જુવાન જો છોકરીને મારા ઘરમાં ગાલી રાખું છું? તમને હું જુવાન છોકરીનો હાઈજેકર લાગું છું? ભાઈ, આજકાલની છોકરીને ક્યાં હાઈજેક કરવી પડે છે? એ તો પોતાની મેળે જેટ સ્પીડ હાઈજેક નથી થઈ જતી. કાકા, સર્ચ વોરન્ટ છે? ના. તો જાઓ, પહેલા સર્ચ વોરન્ટ લઈ આવો, પછી જે ચકાસવું હોય ચકાસવા દઈ જાઓ. ભલે. શું કરો? પોલીસને ફોન કરીને તમારા ઘરની ઝડપી ના લેવડાવું ને? મારું નામ પણ હસમુખ સુખડિયા નહીં, હવે મને ખબર છે. મૂકી દો ફોન, મૂકી દો. સાલા, મારી કમ્પ્લેન કરવાની અને મારા જ ફોન ઉપરથી પોલીસને કમ્પ્લેન કરવાની, આ કેનો રે? આ તો 3 રૂપિયા લઈ લેજો, હું તમને બીજા 3 રૂપિયા આપું. નીચે જઈને પબ્લિક બુથ ખોલો, જાઓ. એટલે મને ફોન કરવા તમે નહીં દો એમ? 17.5 વાર નહીં કરવાનો. મને ફોન કરવાની ના પાડનાર તમે કોણ? સજ્જન, હમણાં થોડી વાર પહેલા તો તમે મને કહ્યું કે તમે વિજય છો. એટલે કાકા, હું વિજય છું, પણ હું સજ્જન વિજય છું. અમારું આખું ખાનદાન સજ્જન છે. અમે છોકરીઓને કિડનેપ કરનારા, હાઈજેક કરનારા નથી કાકા. મેં એટલે જ કહું છું, ઘર ચકાસી લેવા દો ને. નહીં ચકાસવા દઉં, કીધું, સમજાવ્યું નહીં તમને? આ તમારો છેલ્લો નિર્ણય છે? પહેલો છેલ્લો જે કર્યો તે આ જ નિર્ણય છે. નહીં નહીં કાકા, નહીં 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 જતા. મેં કહ્યું ને, મેં હવે કશું નથી કર્યું. મેં કામવાળી કરી રહ્યા છો? અરે, હું તો તમારી ઘરવાળી છું ને. એ તો શું છે કે હું અને કામવાળી સરખા કપડા પહેરીએ ને એટલે આવું બોલી રહ્યા છે. બાકી આમ તો હું એમની વાઇફ છું. હું વિજયની પત્ની છું. હા કાકા, બરાબર છે. આ વિજયની વાઇફ છે ને હું વિજય છું. હમણાં 3.5 મિનિટ પહેલા તમે મને કહ્યું તમે સાવ એકલા છો. કરેક્ટ. પછી રસોડામાંથી આખો સંસાર ક્યાંથી ટપક્યો? હમણાં જ. હે? એટલે કાકા, કહેવાનો મતલબ એમ છે કે અહીંયા આગળ તો હું ને મારી પત્ની બે જણા રહીએ છીએ. બા બાપુજી તો બીમાર છે એટલે દેશમાં છે ને, અહીંયા આગળ તો અમે એકલા જ. હા, તનથી જુદા પણ મનથી એકબીજાના એકલા. એટલે તમે ખરેખર હમણાં પત્ની છો? મંગળસૂત્ર દેખાતું નથી. મંગળસૂત્ર દેખાતું નથી કાકા. આ કાકા કેમ અહીં આવ્યા છે? કાકાને એવો વહેમ છે કે એમની જુવાન જોત દીકરીને આપણે આપણા ઘરમાં સંતાડી છે. બોલો. અરે, તો એમના વહેમનું સમાધાન કરી લઈએ, એમને ઘર ચકાસી લેવા દો. કેવી રીતે ચકાસી લેવા દો? અંદર તો કામવાળી છે. તક્કુબાઈ સાહેબ, ભાંડી ઝાલી, દુસરા કઈ કરાયચા કા? કરાયચા કા? કરાયચા કા? ના ના, દુસરા નાય કરાયચો. એ બુઢ્ઢે મહેમાન હાય ના, તેંચે સાટી ચાય અને બટેટા પૌવા બનું દે. ભઈ, આ કોણ? અમારી કામવાળી છે. ટોટલ કેટલા જણ ગણાણા છે અંદર? કેટલી વાર કહેવાનું, ટોટલ આ ઘરમાં અમે 3 જ જણ છીએ. હું અને મારો વર અને મારા વરની, એટલે કે મારા ઘરની કામવાળી. આમ તો અમે 3 છીએ, પણ અમે 2 જણા ઘરમાં એકલા જોઈએ. હું અને મારો પપ્પા, હું અને મારી મેના. તો હું કોણ? તું કાલા કૌવા હે, ઉડજા. એમ એમ, હું અને મારો પપ્પા, હું અને મારી મેના. અરે ભાઈ, આ કોણ હતું? કોણ કોણ હતું?
આમણે અહીંથી ગયો બોલીને કોણ હતો? તમે તો બોલે એમ એટલે મેં સામે કીધું એ. અરે મેં હું નથી બોલ્યો, બારથી કોક આવીને બોલી ગયું. હા બારથી કોક મારા ચોથે માળે છે, અહીંયા આગળ ત્રીજે માળે એક સદગુરુ હસ્તરે છે, એમને એવો વહેમ છે કે આ એમનું ઘર છે, એટલે ગમે ત્યારે આમ ચાવી કે દરવાજો ખોલીને અહીંયા આગળ આવીને રહી જાય છે. તે બધા ફ્લેટની ચાવીઓ સરખી? મને હતું જ કે તમે પૂછશો. એક મિનિટ. અરે સોનલ, હું શું કહું છું, આપણે જેમ બને એમ જલ્દી છે ને આ ફ્લેટનું લોક ચેન્જ કરાવવું જોઈએ. યે લોક લાવીએ, યે લોક. અને કાકા તમને ખબર છે અહીંયા આવે ત્યારે તો ગમે ત્યારે પીને આવે છે, અને અમારી જાણ બાર અહીંયા બે ત્રણ દિવસ રહી જાય છે. હવે તમે જ કહો કાકા, આપણી જાણ બાર આમ કોઈ પણ માણસ બે ત્રણ દિવસ રહી જાય તો કેવું લાગે? કેવું લાગે બોલો. ફોન ફોન વિજય ઘર પે હોય. રુકો, મેં વિજય કો દેતી હું ફોન. હા વિજય, તમારો ફોન છે. વિજય વિજય તમારો ફોન છે. લઉં છું લઉં છું. લો 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 લો. વિજયનો ફોન છે. હેલો, કોણ બોલે? અરે તેરા બાપ બોલ રહેલા હું પક્યા દાદા. અરે શાણે ખાચરું સીટ કા 5 લાખ રૂપિયા કભી લૌટા થા, જલ્દી દે વરના ઉધર આગે તેરા ટાંગ તોડ ડાલેંગા. હે ટાંગ તોડને વાલા, અભી પક્યા દાદા. વિજય ને પૈસા લઈ આવ્યા તો વિજય દેગા ના? મેં કહે વિજય ને પૈસા લઈ આવ્યા તો વિજય દેગા, લેકિન સોમવાર કો દેગા. અરે સોમવાર સોમવાર કા ભજન બંધ કર વરના ઉધર આગે સમજા ના તો. હા બાબા, તો 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 તુમ ફોન કર, તો તુમ સોમવાર કો ફોન કર બસ. પૂરું પૂરું તો પૈસા પૈસા ની વાત કરતા હતા તમે. અરે તમે આ બધી માથાકૂટ છોડો ને, કાકા માટે ચા મૂકો ને, જાઓ ને. હું ચા મૂકું? હા ભાઈ ચામાં ખાંડ છે, વધારે નાખવાની? ના ભાઈ નહીં નાખતા. કેમ, ડાયાબિટીસ છે? હાય હાય, ગેંગ્રીન તો છે. હાય હાય, હાથ પગ કાપવા પડશે, ઓપરેશનો ની ભરમાર. કાકા ગયા. રામ બોલો ભાઈ, ના રામ બોલો ભાઈ. અરે ભાઈ મને ડાયાબિટીસ નથી. તો થઈ જશે. એક ની એક દીકરી ની આટલી બધી ચિંતા કરો છો, તો ડાયાબિટીસ નહીં થાય તો બીજું શું થાય? ભાઈ જેને માથે 8-8 દીકરીઓની જવાબદારી હોય એને આ ઉંમરે ઢસેડા તો કરવા જ પડે ને. હાય હાય, તમને 8-8 દીકરીઓ છે? અમારા જમાનામાં રેડિયો ટીવી જેવા મનોરંજનના સાધનો ક્યાં હતા? ફેંકી દઉં છું આજે ને આજે, મારો રેડિયો અને ટીવી બંને ફેંકી દઉં છું. હવે થઈ ગયું ને તમારું મનોરંજન, થઈ ગયું ને. ચલો ભાઈ સાહેબ જાઓ. હા આ ઘર ચકાસ્યા વગર હું અહીંથી જવાનું નથી. તમને તો અમારા પર વિશ્વાસ નથી કાકા. અહીંયા આવો, અહીંયા આવો, તમે અહીંયા આવો કાકા. આ તમે, આ તમને સામેનો દરવાજો છે ને ત્યાં તમને તાળું દેખાય ને, ત્યાં ખખડાવી આવો અને એમને પૂછો કે સોનલ અને વિજય કેવા? કેવા? બ્રહ્મ ભટ્ટ. જાઓ પૂછો. હા જાઓ જાઓ જાઓ. સરસ કે, વેરી ગુડ. વિજય આ તો આપડો દૂધવાળો છે. તમારો દૂધવાળો છે ને તમે એને ઓળખતા નથી? ના 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 ના, એવું નથી કાકા. શું છે કે એ આવે ત્યારે હું તો સૂતો હોઉં ને, એટલે મને ખબર જ ના હોય, અને અત્યારે બધું માથા પર ફાડ્યું બાડ્યું બાંધીને આવ્યો છે એટલે આપણે ઓળખાય નહીં. ક્યું આયા હે? અરે ઐસા કા કરો તો સાહેબ, 3 મહિને કા દૂધ કા પૈસા બાકી હૈ, 1455 રૂપિયા હું લેને આયે હૈ. લે લો લે લો. હા લે લો લે લો લે લો. ક્યાં સોમર કો ને સોમર કો? અરે સોમવાર સોમવાર કહે કરો તો બાઉજી, હમને જબ ફોન કિયા થા તભી તો કહા કે ઇધર આકે લઈ જાઓ. ફોન કિયા થા? અરે ઐસા મત કરો, હમને જબ સુબહ ફોન કિયા રહા તભી પુરાને માલિક ને કહા રહા કે આપ ઘર પે આઈ જાઓ, ઓર 3 મહિને કા જો પૈસા હૈ 1455 રૂપિયા વો લઈ જાઓ. પુરાને માલિક? પુરાને માલિક કોણ? મને હતું જ કે કાકા તો પૂછશે જ, તમારે જવાબ આપવો પડશે જ. કાકા પુરાને માલિક એટલે શું છે કે અહીંયા આગળ જે પહેલા અમે આ ઘર લીધું એના પહેલા જે માલિક રહેતો હતો ને એ પુરાને માલિક. સાલો એક નંબર લુચ્ચો ને લબાડ હતો.
સકુબાઈ બાબા 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 લુચ્ચો લબડ એટલે માણસ બહુ સારો પણ બધાના પૈસા બાકી રાખ્યા છે. ફ્રીજ વાળો, કેબલ વાળો, ટીવી વાળો, દૂધ વાળો, ફૂલપુડી વાળો બધાના પૈસા બાકી છે. બધા આજે આવશે આમની પાસે પૈસા લેવા. મુજી કહો બહેનજી, નયે માલિક કે સાથ આપકી જોડી ખૂબ જમા થાય. ભાઈ એ ભાઈ તું જા 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 સોમર કોને જા. અરે ઐસા કા કરો થા બાઉજી, 1455 જેસી મામૂલી રકમ કે લે કહે દૂસરે ધક્કા ખિલા થો. હવે આપી દો ને આવશું સોમરે સોમરે. અરે સોમર કા કરે, દેખો બહેનજી ને ભી કહે દે ને અભી દઈ દો. અરે ચાચા ચાચા, આપ તો દેખને મે તનિક બુજુર્ગ લગા તો, આપ મે સમજાવ ને અપને બીટવા કો. ભાઈ મેરા બટવા મેરે પાસ હી હે. અરે ચાચા બટવા નહીં બીટવા, તો હર બીટવે કો સમજાવ, હમારા પૈસા દઈ દે હો. ભાઈ નો બટવો લીધો તો આપી દો ને ભાઈ. બધા લોહી પી ગયા છો તમે. ભૈયાજી અગલે મહિને કબી લે લો. આ મહિના નો દૂધ નો ખર્ચો નીકળી ગયો. લાવો ભી બાકી કા છૂટે દો. અરે ઐસા કા કર દો ભાઉજી, હમ અગલે મહિને એડજસ્ટ કરતા હો ના. અરે ભૈયાજી ભૈયાજી, નીચે ના વો ફ્રૂટ વાલા, શાક વાલા, ઇસ્ત્રી વાલા સબ બેઠે, સબકો ઉપર ભેજો. નહીં નહીં નહીં, જો 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 રખો રખો. અચ્છા ચલો બહેનજી, ચલો છે ભાઉજી, ચલો. ચાચા હર એક બીટવે કો આપકે જૈસા બાપુ મિલના ચાહી. અરે ભાઈ ઓ મેરા બેટા નહીં હે, તું ક્યા હે. અરે શો વાત કરે, ચલો નાલાયક વિજય ઘરમાં ભી ખારા ટેકરા ખોડી રાખે છે બધા. અરે ભાઈ હું વિજય નથી. તે મને ખબર છે, કારણ કે આવો ચામર ચીડિયા જેવો વિજય હોય જ નહીં શકે. વિજય ગરમખોર ગઢેરા કુતરા બિલારા ગોડઝિલા ડાયનાસોર, પ્લીઝ બરાવ. ભાઈ તમારે વિજય નું કામ છે ને? નહીં, અરામખોર વિજય નું કામ છે. આ વિજય છે એ દેવાનંદ ની જેમ ડોકુ છો નો હલાવ્યા કરે છે. સરખું બોલ દો. નથી, આ વિજય નથી. અરે વાહ વાહ, આખી વાત માં તૂટો વિજય ની બૈરી જ છે ને. હા 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 છે. હા તો પછી વિજય કા છે? વિજય બહાર ગયા છે. બહાર ચાલી ગયો? એ તને ખબર છે એ. ચાલો નાલાયક મારી સાથે ફોન પર બહુ ખરાબ રીતે વાત કીધી. મને કહે છે કે બોસ પડે ખારામાં. થયું બી એવું જ, એક્ઝેક્ટલી એવું થયું. અહીંયા આવતા સુધીમાં હું ટન ટન વાર ખારામાં પડ્યો, ચોથી વાર આવીને તારા ઘેર ના ખારામાં પડ્યો. સંભાળ જો, અહીંયા પણ ખારો છે. ના ના, દાદર છે ને દાદર. તે દાદર માટુંગા મહીમ નો તો મારી પાસે પાસ છે, ટિકિટ ચિંતા જ નહીં કરવાની દીકરા. ચલો વિજય બહાર આવો પ્લીઝ. વિજય વિજય બહાર આવી જાઓ. બસ ભાઈ મેં તમને એક વાર કહ્યું ને, વિજય બહાર ગયા છે. બહાર એટલે એક્ઝેક્ટલી ક્યાં ગયો છે? આંટી ના અડ્ડા પર ગયો? ના ના, એ મને નથી ખબર ક્યાં ગયા. એ તને કહીને નથી જતો? ક્યાં જઈશ તે? ના, બેટર હાફ ને પણ નથી કેતો. ના મને નથી કેતા. બહુ ઇરિસ્પોન્સિબલ બિહેવિયર કરે, બહુ ઇરિસ્પોન્સિબલ બિહેવિયર કરે. એક કામ કર, એની બેગ લાવ. બેગ લઈ આવે ની? બેગ તો એ સાથે લઈને ગયા છે ભાઈ. અરે કમાલ છે ને, ગઢેરા જેવો માણસ એને સાથે લઈને ફરવાને બદલે બેગ ને સાથે લઈને ફરે. બોલ યારે, બેગ માં ટિકિટ હશે ને મને કેટલું ટેન્શન. મને કલકત્તા જવાનું ટિકિટ એ લઈને ફર્યા કરે. હવે તું જ મને કે હું કલકત્તા વેર કેમ, સુપરમેન ની જેમ ઉડતો જાઉં? અરે પછી એ બી ન થાય. તમારે એક કામ કર, છોડી દે એને, ડિવોર્સ આપી દે. યસ ખલાસ, હું તને સાચવી લેવાશ, હું તને સાચવી લેવાશ, છોડી દે એને. ખરેખર કેમ સાલો દરેક કામમાં ઘોટાલો કરે, દરેક વાતમાં ઘોટાલો કરે. અરે ભાઈ આખું ઘર ઘોટાળાથી ભરેલું છે. અરે કોણ બોલ્યું? હું. કોણ છે? અરે ફાધર, તમે નાલાયક ના ફાધર જેવો. નાઇસ મીટિંગ યુ ફાધર. તમારા દીકરાને સખત ફાયરિંગ આપજો, એને ખખરાવી નાખજો અને હાથ છોડી દો, એ મારો છે. અરે ભાઈ તમે પકડ્યો છે? તો પહેલેથી બોલું છું ને કે મેં પકડેલો છે? પહેલેથી બોલું છું કે ભાઈ હું એ દગાબાદ નો ફાધર નથી. એમ કેમ બની શકે? આવો નાલાયક દીકરો તમારો જોઈ શકે વળી? ચાલો આવારા 420 બદમાશ બદતમીઝ જંગલી જાનવર. ભાઈ મને એક કહો, આ બધી ગાળો તમે ગોખી છે કે તમને નાનપણથી જ આવડે છે? ફાધર, તમારા દીકરાએ મને ગાર બોલતો કરી નાખ્યો, ગાંડો કરી નાખ્યો. તમને ખબર છે ચલો નાલાયક આજકાલ ઓફિસમાં દારૂ પીને આવે છે. યસ. શું વાત કરો છો? દારૂ એ પીને આવે છે? યસ. તમને કેવી રીતે ખબર? કેમ ખબર નહીં પડે? હું કેબિનમાં બોલાવ તો મારી સામે સીધો ઉભો નથી રહી શકતો. એમિલિયા કરતો હોય આખો વખાટી લઈ. અચ્છા, એ હિલે છે, તમે સીધા ઉભા રહો. યસ ફાધર, ટેકો કાઢી લઉં જાઉં. ફાધર, એ નાલાયક ને મેં ટેકો આપી આપીને ઓફિસર બનાવ્યો, તો મારી સાથે મિનિસ્ટર જેવું બિહેવ કરે છે.
મિનિસ્ટર જેવું એટલે એક્ઝેક્ટલી કેવું? એક્ઝેક્ટલી કઈ કામ જ નહીં કરે, ખાલી રાજીનામાની ધમકી આપ્યા કરે. એકવાર એ નાલાયકનો કોન્ફિડેન્શિયલ રિપોર્ટ હું બગાડી નાખું. ના ના બોસ ભાઈ, એવું નહીં કરતા, એવું નહીં કરતા. કેમ એવું નહીં કરું? મારી સાથે ફોન પર બહુ ખરાબ વાત કરી છે. એમને એમ હતું કે દોસ્તનો ફોન છે એટલે. એમ કેમ હોઈ શકે? દોસ્તના અવાજમાં ને બોસના અવાજમાં કઈ ખબર જ નહીં પડે. ફાધર ફાધર ખબર પડે કે નહીં? ભાઈ મને તો આમાં કશી ખબર પડતી નથી. બસ ભાઈ મેં એવું થયું, એ તમને ટિકિટ આપવા આવતા હતા પણ રસ્તાની વચ્ચે હોવા તેમની નાની ગાડી છે ને એને પંક્ચર પડી ગયું ને, એટલે પછી પડે જ ને. નાલાયક દારૂ પીને ગાડી ચલાવે તો પંક્ચર પડે. મારી ઘર મને જો મારી ગાડીમાં કોઈ દારૂ પંક્ચર પડે જ નહીં. કે તમે પીતા જ નથી. એક્ઝેક્ટલી. પણ તમે ઘરે જાઓ, ઘરે જાઓ. હા હું ઘરે ટિકિટ પહોંચાડી દઉં છું એમને કહીને. હા એમને ઓકે, ઘરે ચાલી જવાનું. અરે શું ઘરે ચાલી જવાનું? ઘરે કઈ ચાલી જાઉં? હવે થોડો વખતમાં તો મારો ફ્લાઇટનો ટાઈમ થઈ જશે. હું સીધો એરપોર્ટ જાઉં છું. એને કહે કે મને એરપોર્ટ પર આવીને ટિકિટ આપે. કઈ બી લોચા લાપસી થઈ ને તો તું મને ઘરે ફોન કરી દે. ઘરનો નંબર છે લખી લે, લખી લે 6361994. એ લીઝી નો છે. હા બીજો 491-1993. એ બીજી નો છે. ઓ તો ઓ તમારો નંબર શું છે તો પછી? એક મિનિટ ફાધર, મારો ઘેરનો નંબર શું છે? 840. હેલો માળી કાકા, એમને ફોન આપો, જલ્દીથી ફોન આપો શેઠને. શું એ છે જ નહીં હજી મડના બગલે? હે મૂકો ફોન. મારા એ તો હજી મડના બગલે પહોંચ્યા જ નથી, ક્યાં ગયા હશે? હજી પહોંચ્યા નથી. ભાઈ આ કોણ હતા? અગત્યની વાત કરવાની રહી ગઈ. એકચ્યુઅલી મારે છે ને એક જોડિયો ભાઈ છે. હા એનું નામ પણ વિજય જ છે. પણ જોડિયા ભાઈઓ નો તો ચહેરા સરખા હોય તો પછી તમને તમે એમને વિજય લાગવા જોઈએ ને. અમારા બંનેના નામ સરખા છે પણ ચહેરા જુદા જુદા છે. જરા આ વખતે ડિફરન્ટ કેસ છે, યુ નો. એક મિનિટ. એમણે તમને જોઈને જયારે કહ્યું કે તમે એમના પત્ની છો ત્યારે તો તમે ના પાડી હતી. મારે શું કહેવાનું હતું? બે તમે મને પૂછો છો? એમણે તમને પૂછ્યું તમે ફાધર છો, તમે શું કીધું? મેં તો મોટી ના પાડી. તો મેં નાની હા પાડી. શું તમે કાકા? ભાઈ હવે ચલો, હવે તમે ઘરે જાઓ. ભાઈ સાહેબ ચાલો ઘરે જાઓ. કાકા ઘરે નથી જવું તમારે? હું આ ઘર ચકાસ વગર ક્યાંય જવાનું નથી. સારું તો પછી બેસો, તમારા માટે ચા બનાવીને લાવું છું. મે ચામાં આદું નાખજો. નાખું છું, આદું નાખીશ, મરચા નાખીશ, લસણ નાખીશ. અરે પણ તમારે કાકા માટે ચા બનાવવાની જરૂર શું છે? તમે ચિંતા નહીં કરો, મારી પાસે આઈડિયા છે. આ કાકાને રવાના કરવા માટે હું બનાવું છું. શું આઈડિયા? મને તો બહુ મજા આવે છે. મારી મારી વાત એ તો કે કાકા, તમારામાં અક્કલ નથી, તમે શાના બેસી ગયા? અરે તમારે ઘર બાર છે કે નહીં? ઘરે જઈને આરામ કરો ને. ઘરે નહીં જાઉં, હવે તો અહીંથી જઈશ સીધો પોલીસ સ્ટેશને. પોલીસને બોલાવીને તમને જેલ ભેગા ના કરું ને તો મારું નામ નહીં. સસમુખ સુખડિયા નહીં ને? હા હા. તે કાકા અમે પોતે ઈચ્છે છે કે તમે પોલીસ પાસે જઈને કમ્પ્લેન કરો. જાઓ. હા જા. વાહ વાહ વાહ, હું અહીંથી પોલીસને બોલાવવા જાઉં અને તમે મારી પાછળ મારી સંતુડી ભગાડી જાઓ તો? કોણ સંતુડી? મારી દીકરી. તમારી દીકરી એવી કેવી છે કે બધાની સાથે ભાગ્યા કરે છે? પોલીસ હોય તો સારું. સાલા પોલીસને બોલાવીએ ત્યારે આવતી નથી, તો વગર બોલાવે પોલીસ ક્યાંથી આવવાની? કોણ છે? વડીલ, બાપુજી, કાકા, મામા, માસા, ફુવા, કાકા, અદા. કોણ છે તું ભાઈ? વડીલ હું ગરીબ વિદ્યાર્થી છું, મા બાપ મરી ગયા છે, ભાઈ આંધળો છે ને બેન લૂલી છે. તો હું શું કરું ભાઈ? મને મદદ કરો, હું આ પાપડ વેચું છું. આ પાપડ તે બનાવ્યા છે?
ના, મારી માં મરતા પહેલા બનાવી ગઈ અને કહેતી ગઈ, બેટા આ સ્ટોકમાંથી જ ગુજરાન ચલાવજે. એટલા કેટલા પાપડ બનાવીને મરી ગઈ તારી માં? હવે તમે એક પેકેટ લો ને, લાવો 10 રૂપિયા. ભાઈ મારી પાસે 10? ભાઈ આને આને કે હરામખોર, હમણાં અહીંયા આગળ આવ્યો 5 મિનિટ પહેલા, ત્યારે તો અગરબત્તી વેચતો હતો. આ રહી જો. અને અને એ વખતે તારી માં બીમાર હતી ને બાપા હોસ્પિટલમાં હતા ને 5 મિનિટમાં બંને મરી ગયા. હા, બાપ દારૂ પી પીને મરી ગયો અને માં દવા પીધા વગર મરી ગઈ. સાહેબ જુઠ્ઠું બોલે છે, એક નંબરનો લબાડ છે, જુઠ્ઠાડો છે. અને અહીંયા આવે ત્યારે તો અગરબત્તી વેચતો હતો, હવે અચાનક પાપડ વેચવા ક્યાંથી લાગ્યો? અંકલ, એ વિંગમાં હું અગરબત્તી વેચું છું, બી વિંગમાં પાપડ અને સી વિંગમાં અથાણું, ડી વિંગમાં કઈ મળતું નથી, શું વેચું? સજેસ્ટ કરો ને કઈ. કાકાને લઈ જા. આય ભાઈ સાહેબ, જા જા. નહીં આવે. ચાલ બે, ચાલ હમણાં તને લઈ જશે. મારા રોયા, મને વેચવાની વાત કરે. ચાલ 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 ચાલ, નીકળી હતી. આ કોણ કોણ કોણ? આ જો મારી કામ વાળી. અચાનક અચાનક ઉંમર કેમ કરતા વધી ગઈ? અરે મને આ કમરમાં દુખાવો છે. તને તો તારા બાની પડી જ નથી ને. બા? આ તમારા બા છે? તારો તો અત્યારે મંદિરે જવાનો સમય છે ને, તો પછી કેમ આમ ઘરમાં ગુંડાણી છે? અરે ભાઈ સંભાળી લે બા. કમરમાં દુખતું તું એટલે મને થયું ઘરે બેસીને મારા કરું. તે કહું છું, તમારે આ ઉંમરે કમર દુખે છે? હવે વાકા વળીને ચાલી એટલે આ ઉંમરે ન દુખે તો ક્યારે દુખે? કમરમાં દુખાવો છે ભાઈ. બેહો બેહો, તમે બેહી જાઓ. આ સંભાળીને ઉપરવાળાને મેં કીધું મને ઉપાડી લે. સાડી નથી દેખાતી, સફેદ વાળ નથી દેખાતા. દેખાય છે પણ બળ્યો આ મંગળસૂત્ર દેખાય છે. કહું છું, બીજા લગ્ન કરી લીધા? એક મિનિટ કહું, હા જવાબ આપું. હા, આને શું કહું? આ બા બને ત્યારે મને પૂછેલું, આ સફેદ વીગ લગાડી ત્યારે મને પૂછેલું, હવે પૂછું શું કહું? બેસો, સુલટાવું છું, સંભાળી જવાબ આપે. તમે બેસ બેસ. કાકા, મારા બાપુજી જ્યારથી ગુજરી ગયા ને ત્યારથી મારી બાને ચિત્તભ્રમ જેવું થઈ ગયું છે. ચૂડી ચાંદલો મંગળસૂત્ર કાઢવા જ તૈયાર નથી. બહુ સમજાવી, બહુ મનાવી પણ માનતી જ નથી. અરે મને એને સફેદ સાડીમાં લાવતા ખાસા 4 વર્ષ લાગ્યા છે, તો એ ક્યારેક ક્યારેક ચીટિંગ કરીને આ બધી સાડીઓ પહેરી જ લે છે. બહુ ખરાબ કહેવાય ભાઈ. જોયું બા, જોયું જોયું, તે જોયું, સાંભળ્યું આ ડોસા શું બોલે તે? બહુ ખરાબ કહેવાય ને એવું બધું આજના ડોસા ડાખરાઓ બોલી રહ્યા છે. શોભી છે આપણને આ બધું? હા ચાલો, મંગળસૂત્ર કાઢી નાખો. મંગળસૂત્ર નહીં કાઢું. મંગળસૂત્ર કાઢી નાખો. હા નહીં કાઢું, નહીં કાઢું, નહીં કાઢું. છેલ્લી વાર પૂછું છું, મંગળસૂત્ર કાઢો છો કે નહીં? નહીં કાઢું. કોઈ સૌ હું મરું સૌ. અરે અરે સજ્જન, અરે દીકરા, અરે ભાઈ, અરે મારી વાત સાંભળો. ઓહો, મને આની પાસે એકલો મૂકીને ક્યાં જતો રહ્યો દીકરા? તમારા બાળકો કેટલા છે? મારે બાળકો એક પણ નથી. મારે લગ્ન ને 5-5 વર્ષ થઈ ગયા, મારે બાળકો એક પણ નથી. કોઈ દિવસ મને લોંગ ડ્રાઈવ પર ભી નથી લઈ જતા. બધે એકલા એકલા જાય, ગાડીમાં બેસે. લોંગ ડ્રાઈવ? તમે લોંગ ડ્રાઈવ બોલ્યા?
લોંગ ડ્રાઈવ બોલી એમાં એવું થયું એ લોંગ ડ્રાઈવ પર ગયા હતા ત્યાંથી પછી એ સાડવાળી ઓઢીમાં બેઠા અને પછી છે ને મને નથી ખબર કહું છું મને એક વાત હજી પૂછવી છે પૂછ તમારા એ ગુજરી ગયાની યાદ બહુ આવતી હશે નહીં તમને ના મારી પાસે એમનો ફોટો છે ક્યાં છે ત્યાં છે ત્યાં જુઓ દેખાય ત્યાં હા મૂછો દેખાય એમને મૂછો જુઓ મૂછો અરે ભાઈ કરીના કપૂર ને મૂછો નથી ઓહો એ નહીં ભાઈ સાહેબ તે વચ્ચે જુઓ વચ્ચે મારે એને ટકલ્યું હા એકદમ ટકલ્યું છે તે શું નામ રાખ્યું છે હે શું નામ હતું એમને શું નામ રાખું હા 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 એમનું નામ તનસુખ હતું સુખ ના મનસુખ મનસુખ નામ હતું હા તનસુખ નહીં મનસુખ મનસુખ તો મારો નાનપણનો જોડ્યો દોસ્તાર અમે સાથે રમ્યા જમ્યા મોટા થયા અમે બંને બાળપણના ભેરું અમે બધું વેચીને ખાતા સાચું કહું ને તો અમારી બંનેની વચ્ચે બધું કોમન હતું એમને યાદ કરીને શું ફાયદો હે એ તો ગયા ને એ બની ગયા હું તો છું ને જઈએ અને સાથે બંને જણા ડ્યુએટ સોંગ ગાઈએ નહીં છોડો કાય પૈસા બચાવ બચાવ સજ્જન દીકરા આ માણસ મને મને પૈસા બરા પોલીસે બરા પોલીસે બોલાવ જલ્દી દીકરા એ કાકા શું કરતા તમારી બા સાથે પોલીસને બોલાવ કે પોલીસે તમે શું બોલાવતા હતા પોલીસને તો હવે હું બોલાવીશ એક તો મારી છોકરીને સંતાડી રાખું છું હા પોલીસ હોય ને તો તમને પકડાવી જ દઉં છું આજે હમણાં જ હમણાં તમારી કમ્પ્લેન કરું છું જુઓ પોલીસમાં પકડાય Hey, Missouri Sana! African police? તમે વિજય બ્રહ્મભટ્ટ છો? તમે વિજય બ્રહ્મભટ્ટને જોઈને ઓળખો છો? ના. તો બસ હું જ વિજય બ્રહ્મભટ્ટ છું. Hey, Bana, વિજય બ્રહ્મભટ્ટ, nice meeting you. Same here. Thank you, thank you, thank you. મને ઝામ્બિયાથી મામા સાહેબે મોકલ્યો છે. મામા સાહેબે? અમારું ઝામ્બિયામાં કોઈ સગું નથી રહેતો સાહેબ. ના ના, રે છે દીકરા, રે છે. તારા જયેન્દ્ર મામા મારા પિતરાઈ ભાઈ રે છે ઝામ્બિયામાં. બા, આપણે તો એમને જાંબુ મામા કહીએ ને, એટલે આપણને બધું ક્યાંથી ખબર આ મામા સાહેબને એવું બધું કે એવી છે. કોણ છે આ બેન? કોણ છે બેન? નથી, બા છે. કેમ છે દીકરા? ત્યાં ઝામ્બિયામાં બધું મજામાં છે ને? મામા સાહેબ મજામાં છે ને? ઓ ફર્સ્ટ ક્લાસ, બધાય મજામાં છે. એ તો હું ઇન્ડિયા આવતો હતો ને તો મામા સાહેબ કે ત્યાં ખબર પૂછતો આવજે. હમણાં મળ્યા હતા ને તમે? થોડા વખત પહેલા મળ્યા હતા ને? કરેક્ટ, મળ્યા હતા ને. એક વર્ષ પહેલા મળ્યા મને? ના ના, એક મહિના પહેલા મળ્યા હતા દીકરા. મારા દીકરો ભૂલકડો છે. હો ના ના બા, હું જરાય ભૂલકડો નથી. પણ જ્યારે ત્યાં બુઢા કાકા અહીંયા આવીને બેઠા છે ને, મારી પાસે લીમડા ની અંદર મધ અને કારેલા સરખે ભાગે નેકી આપીએ ને તો લીમડા મધ અને કારેલા બહુ સરસ ઈલાજ છે. મને ખાંસી થાય, મારો અવાજ બેસી જાય ત્યારે હું પણ જ કરું છું. કાલે સવારે હું પણ જ કરીશ. ગુડ ગુડ, વેરી ગુડ. પણ આ તમારા બા અહીંયા છે તો તમારા વાઈફ ક્યાં છે? એ બા ગયા છે. એ બા અંદર છે. ઓહો, એ બા, બા હું બોલું છું. બા હું બોલું છું. મને બોલવા દે, મને બોલવા દે. ઉંબલ ઉંબલ, એ હું બોલું, હું બોલું. હો, હું બોલું. મારી બહુ અંદર જ છે. બા, બહુ અંદર ક્યાંથી હોય? અંદર તો કામવાળી ભાઈ છે. હવે કામવાળી તો ક્યારની કામ પરવારી ને ઘરે ગઈ. હે બા,
કોણ ક્યારે આવે છે ને કોણ ક્યારે જાય છે એટલે મને તો ઇન્ફોર્મ કરો તમે. હવે બધું મારા હાથમાં છે. બહુ બેટા મારો સાહેબ ભાંડી જાલી દૂસરા કઈ કરાય છે કા કરાય છે કા કરાય છે કા. એ ભાઈ વિજય આ તમારી બહુ મરાઠણ છે. મરાઠીઓની એટલા માટે હમણાં આવે હો મારી વહુ બેટા. આજો આવી ગઈ જા બેટા આ ઢોસલા ના પગે લાગ જા. હવે કઈ ગોટાળો નથી ને? ના છે, કહું છું આ રૂમ માંથી એક પછી એક બૈરાઓને બહાર કાઢો છો, તે બધાને એક સાથે બહાર કેમ નથી કાઢતા? એ કાકા એમ બધાને કંઈ એકસાથે બહાર ન કરાય, એ તો જ્યારે જેની જેટલી જરૂર પડે એટલા બહાર કાઢવાના, બાકીના કબાટમાં રાખી મૂકવાના. ચલો ચલો જઈને શરબત લઈ આવો ઢોસલા માટે. જાઓ જાઓ ગરમા ગરમ શરબત મેં ગેસ પર મૂક્યો છે. તે કહું છું હજી સ્ટોકમાં કેટલા મહિના બાકી છે? ખબર નહીં, ગમે એટલા હોય યાર, જ્યારે જેટલી જરૂર પડશે એટલે વાપરશું, બાકીના અંદર રાખી મૂકશું. તમારે શું કામ છે યાર? એ ભાઈ વિજય, અહીંયા તે બધાયની ઓળખાણ કરાવી, પણ આ કાકા કોણ? નથી પડવા જેવું. હું કહું છું મારી ઓળખાણ લાગી ગયા. ભાઈ મારું નામ મુખ સુખડિયા છે, હું વીમા એજન્ટ છું. મારી છોકરી ખોવાઈ ગઈ છે ને શોધવા અહીંયા આવ્યો છું. મળી જશે એટલે લઈને જતો રહીશ. આર્યો આવી ગઈ, આવી ગઈ શરબત લઈ આવી. વા 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 શરબત પી લો. મારે હવે શરબત પીવું નથી. નથી પીવું તો પછી જાઓ ઘર ચકાસી લો. મારે હવે ઘર ચકાસવું નથી, મારે હવે અહીંથી જવું છે. ભાઈ તું અહીં કેટલું રોકાવાનું છે? એ કઈ નોકી નહીં તો 5 મિનિટ વધારે રોકાશે. અને હા, આ રૂમ પર અને આ વિજય પર નજર રાખજે. મારી છોકરીથી ભાગી ન જાય ને એ વાતનું ધ્યાન રાખજે. હવે પોલીસને બોલાવી ના ઉને. પોલીસ નામ હસમુખ સુખડિયા નહીં કાકા, પોલીસને. ઓ માય ગોડ સજ્જન, પપ્પા પોલીસને બોલાવે, પેલા હું ચેન્જ કરી લઉં, આપણે ભાગી જઈએ. સારી કાર સારી કેવી લાગી રહી છે, જા જલ્દી કર. અરે આમ તો તું ક્યારે પહોંચી રહીશ બા, હવે તું બહાર નથી. હા એ સાંભળો, આ ઢોસલો ખરેખર પોલીસને બોલાવીને લાવશે તો? તે બોલાવી જ લાવે ને, તને બા બનવાનું કોણે કહેલું? હવે મને એમ કે હું બા એટલે સંતુ મારી વહુ, એટલે મારી સામે લાજ કાઢીને આવે, પછી હું ઢોસલાને કહી શકું ઘર ચકાસી લે. સરસ પ્લાન હતો, ફેલ થયો. તો બહુ સારો હતો, પણ ઢોસલો વધારે વહેમાઈ ગયો. એના કરતા તમે પત્ની હતા એ બહુ સારું હતું. એ ના હો, જે રીતે એક પછી એક માણસો આવી રહ્યા ને, અચાનક મારા એ આવી ગયા તું, એના કરતા આપણે તો બા બનેલા સારા. એક વાત કહું, આમને મેં જોયા ને ત્યારથી મને એમ જ લાગે કરે છે મારા એ તો નથી ને. હા એ જુઓ ને, બેગ બેગ પણ સરખી અને ખોલ બંધ ખોટી ખોટી કર્યા કરે છે. તમારા વરને પણ એવી જ આદત છે. એ ભાઈ એક મિનિટ, ન્યા શું ઘૂસફૂસ ચાલી રહી છે? ના ઘૂસફૂસ નહીં, બેસને બા બેસને. આ તો બા એમ કહેતી હતી કે આટલા દૂરથી આવ્યા છે, તમે કઈ ભૂખ્યા થયા હો કે એવું કઈ? ના ના તમારે જમીને નહોતી જવું, વાંધો નહીં જાઓ. હા જો બા ચશ્મા પાછળ ની આંખ પરથી મને ખબર પડી ગઈ કે એમને નથી જમવું, બહુ ભૂખ નથી લાગી એમને. આ જવા દો જા. એ ભાઈ વિજય, એ મારે તને થોડા પર્સનલ સવાલ પૂછવા છે. અત્યારે કઈ નહીં, અત્યારે બહુ ઉતાવળમાં છું. સંતુડી રાજા લાગ્યો તો તુક્કો. હા પણ આ સોનલ સાથે તારા લગ્ન થયા એ પેલો ની તારી ઓળખાણ છે? હાસ તો સોનલ ને તો નાનપણથી ઓળખું છું. હું એને ગણિત ના પાઠ ભણાવતો હતો અને એને મને પ્રેમના પાઠ ભણાવ્યા. હું આછે ને જડીને બહુ પ્રેમ કરું છું, એની સાથે લગ્ન પણ કરવાનો છું. બસ 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 બસ, મારે હવે કાંઈ નથી સાંભળવું, હું હવે અહીંથી જાઉં છું. એક મિનિટ સાહેબ, એને મેં જોતા નહીં. જો તમે બહુ સારા માણસ લાગો છો, તમે તમે મને મદદ કરી શકો એમ છો, પ્લીઝ મને મદદ કરો. કારણ કે પેલો ડોસલો પોલીસને બોલાવવા ગયો છે, કોણ જાણે કેમ એને એવો વેમ થઈ ગયો છે કે અમે નહીં દીકરીને અહીંયા આગળ સંતાડી છે. અરે પણ તમે તો પરણેલા છો ને, દીકરીને શું કામ ભગાડો? ના ના સંતાડી છે. અરે આ કે એમની પત્ની નથી, પ્રેમિકા છે. પ્રેમિકા? નમસ્તે અંકલ. હા પ્રેમિકા છે. ઓ તો પછી આ કોણ છે, સફેદ વાળ વાળા કોણ છે? આ તો ખરની કામવાળી છે. કામવાળી?
કામવાળી ક્યાં છે? આ રહી સાહેબ, ભાંડી જાલી, દુસરા કાય કરાય છે કાય, કરાય છે કાય, કરાય છે કાય. પણ થોડી વાર પહેલા તો તમે બા હતો ને? તમારી પાસે જુઠ્ઠું નહીં બોલું. હકીકત એ છે કે હું આ ઘરનો સાચો માલિક નથી. આ ઘરનો સાચો માલિક મોડા એલેન્ડ્રી છે. એને જો આખી વાતની ખબર પડશે ને તો લગભગ એને હાર્ટ એટેક આવી જશે. એટલે આ બધું ઘરના માલિક ની જાણ બહાર થાય છે અને માલકણ નો તને સપોર્ટ છે. તમે એને તો મારી જ સમજો ને. તમે બંને જણા અહીંયા એકલા હતા. સજ્જન, મેં તને આવો નતો ધાર્યો. આને શું થયું મને નથી ખબર. એને એમ છે કે મારું આ ઘરની કામવાળી સાથે લફડું ચાલે છે. લફડું એટલે કામવાળી સાથે પણ લફડું? ત્રણ ત્રણ લફડા! હે ભગવાન, હવે મારે અહીં રહેવું નથી, હું હવે જાઉં છું. અરે એક મિનિટ સાહેબ, તમે એમ જતા લઈ જાઓ પ્લીઝ. તમે અત્યાર સુધી સપોર્ટ આપો છો, થોડી વધારે વાર સપોર્ટ આપો ને પ્લીઝ 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 પ્લીઝ. ઓકે, મને એક સોલિડ આઈડિયા આવ્યો છે. બોલો બોલો, આઈડિયા નો અમલ કરો. એક કામ કરો, તમે ત્રણે જણા અહીંથી ભાગી જાઓ. ચાલો ભાગી જાઓ. કોણ ત્રણ જણ? તમે તમારું લફડું, તમારી બા. બા ક્યાં જાય? આ તો માનું જ ઘર છે. મારું ઘર છે. ઓકે, તો એક કામ કરો, તમે બંને ભાગી જાઓ. બાને તો હું પોલીસ ના હવાલે કરી દઈશ. નહીં 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 સાહેબ, એવું નહીં કરતા. બાને પોલીસ ના હવાલે નહીં કરતા. બા તો બિચારી બહુ સારી છે. એક્ચ્યુઅલી તમારે પોલીસ ને કેવું હોય તો તમે એમ કેજો કે પોલીસ પોલીસ, આ મારી પણ બા છે. કેમ છે દીકરા? એક કામ કર, તમે લોકો જલ્દી નીકળો અહીંથી. ઓકે, ચાલો ચાલો જલ્દી નીકળો. હું નથી આવતી. આવે જાને. ચાલ ને ચાલ ને ચાલ ચાલ, તમે જલ્દી નીકળો અહીંથી. ચાલો ચાલો જલ્દી. તું પહેલા જા. અને જુઓ, પાછા નહીં આવતા. જરાય પાછા નહીં આવતા. ઓકે, હસ હસ, જાન છૂટી. ત્યારે શું? બા કેવી બા? કોની બા? મને સવાલો પૂછનાર તમે કોણ છો બા? એટલે હવે મારે મારા ઘરમાં તને બધા જવાબો આપવા પડશે. કેમ? આ દાઢી કાઢીશ ત્યારે જ તને ખબર પડશે હું વિજય છું. હાય હાય, તમે છો? તો પોતાના જ ઘરમાં દાઢી મૂછ લગાડીને કેમ આવ્યા? મારે જોવું તું કે મારી જાણ બહાર મારા ઘરમાં શું તૂત ચલાવી રહી છે. તું શું તૂત ચલાવી રહી છું? આ કોણ હતો? કોણ હતો પેલો તારો કોલેજ નો ફ્રેન્ડ? એ તો જામનગર થી આવ્યો છે. અચ્છા, એટલે પેલો જામનગર નો રાજ? અરે ભાઈ, કોઈ રાજ ફાજ છે જ નહીં. એવડા પાત્ર તો મેં ઉજાવી કાઢેલું તમને જલાવા અને બેનપણે સામે વટ દેખાડવા. કે આને તો ઓળખતી પણ નહોતી. ઓ માય ગોડ, પાછા કેમ આવ્યા લોકો? પેલો ઢોસલો, પેલો ઢોસલો પોલીસ ને બદલે બે ગુંડાઓને સાથે લઈને આવ્યો છે. વિજય બિરમ ભટકા ઘર યહી છે ક્યા? અભી ક્યાં પૂછ કે તે મને બોલના ને એક બલ્દરી રહેતા પાંચ મિનિટ પહેલે ઘર નહીં ઠાવે અરે કાકા થેન્ક યુ વેરી મચ ઓ ક્યા હે તુમ થા તો આપું ઇધર પહોંચા બાકી એ સાલા પૂરા એરિયા મેં ઢેઢ ઘંટે સે ઘૂમ રહેલા હે સબ બિલ્ડિંગ એક જૈસા ઘર ભી એક જૈસા થેન્ક યુ વેરી મચ ચાચા અભી યાદ રખના ઓ બારણે કે પાસ ભેંસ બેઠી ને વો વાલા મકાન અરે પણ તમને કોનું કામ છે વિજય તમને એના પર ધ્યાન રાખવાનું કઈ ને ગયો તમે તમારે કોનું કામ છે? કોને? તમને ખબર છે આ એરિયામાં જેટલા પણ ફ્લેટ છે ને એ બધાના માલિક નું નામ વિજય છે. આ ફ્લેટ જયારે મેં લીધો ને ત્યારે મેં પણ મારું નામ બદલીને વિજય રાખી દીધું. એટલે એક્ઝેક્ટલી તમારે કયા વિજય નું કામ છે બોલો. ભાઈ કામ મને નથી, આ લોકોને છે. એ શાણે,
વિજય બીરમ ભટ્ટ તેરા ઇચ્છનામે. અભે તમે હા પાડી? હા. તો ના શું તમે આમ પાડો છો? હા. અરે હા ના કા ચક્કર છોડ, સીધા મેરા વાત સુન. ખાચરૂ શેઠ કા 5 લાખ રૂપિયા કભી લૌટા રે લે, જલ્દી દે વરના તેરા ટાંગ ઇધર જ તોડ ડાલેગા. અરે ભાઈ બોલ બોલ નત કરો, એક બાર મેં તોડ ડાલો તો પાર આવેગા. હા ચાચા, વૈસે તુમ બોલતા સહી હે, બહુત દિન હો ગયા અપુન ને કિસી પે હાથ સાફ નહીં કિયે લે. એ ભાઈ શામ મે મેરા કોટ કાઈ કો પકડતા હે, છોડો ફટ જાયેગા. મેં ન કોરે મારું હે. એ ભાઈ અહીંયા કહું છું, અન સાચે સાચું કહી દો, સાચો વિજય કોણ છે? નહીં તો તમારી ધુલાઈ કરી નાખશે. એ કહેતા હે ભાઈ, શાંતિ રાખો. સાચો વિજય? વાહ, તમારે માર ખાવા વાળો વિજય જોઈએ છે? બોલા ના તેરે કો, આ અહીંયા છે ભાઈ વિજય. ડોસલો ગયો? સાચો. એ કાકા, તમે તો પોલીસ ને લેવા ગયેલા ને, આ બે લલ્લુ અને ક્યાંથી પકડી લઈ આવ્યા? ભાઈ પોલીસ ને બોલાવા ગયો તો ત્યાં આ લોકો મને નીચે ભટકાણા, અને તમારું એડ્રેસ પૂછ્યું, મને થયું હોમ ડિલિવરી કરાય આપ. હોમ ડિલિવરી કરાવવાની શું જરૂર હતી? કોને કીધું આવું દોડડા પણ કરવા? એ શાણે, તેરા ઇસ નામ વિજય બીરમ ભટ્ટ હૈ ક્યા? હા હા. ભાઈ તમારા ઘરમાં હા બધા આમ કેમ પાડે છે? અરે ચાચા તું જરા ફૂલ સ્ટોપ લગાવો ના, ચૂપ રહો ના થોડી દેર. એ ભાઈ ભાઈ ઇધર આવો, ઇધર આવો, સ્કાર વાલા ભાઈ ઇધર આવો. અરે તું ક્યાં બુલા રેલા અપને કો, આ બોલ ચલ. ભાઈ દેખો, અહીંયા આગળ તો હું ને મારી પત્ની બે જણ રહીએ છીએ, નિર્દોષ ભાવે રહીએ છીએ. આ કાકા ને એમ છે કે અમે એની દીકરી ને અહીંયા આગળ સંતાડી છે, પણ હકીકત માં એવું કઈ છે નહીં. અચ્છા આઈસા હે ગયા, તો ફિર એ પૂરા બાત મેં એ સામાન કોન હે? નહીં નહીં, યે સામાન નહીં હૈ, યે તો મહેમાન હૈ. યે મહેમાન હૈ ઇસકા મતલબ તું જ વિજય બીરમ ભટ્ટ હૈ? અબે ઓ ભાઈ, એને ડિસાઈડ કે ના ભી એસા. અરે ખાડેલા ક્યા પકડ સાલે કો, પહેચાનતા ઇસકો ક્યા? કોણ હૈ યે? ક્યા દાદા હૈ? પક્યા દાદા? આયા તા પક્યા દાદા, સુબહ તુમ્હારા ફોન આયા તા માલૂમ હૈ મેરે કો. અચ્છા ફોન પે તું ઇસ તા સાલા, બહુત શાન પટ્ટી ઝાડ રહેલા તા? નહીં નહીં, શાન પટ્ટી નહીં, કભી કભી પાન પટ્ટી ખાતા હૈ મેં. અરે ચૂપે, દિમાગ કા દહીં મત કર, એ સામાન નિકલ રે. યે દેખા ગયા? અબ ભી તાજા તાજા ધાર નિકાલેલા હૈ. તાજા તાજા નિકાલેલા હૈ તો ફિર યે બુડ્ઢે પે ઉપયોગ કરો, યે વિજય હૈ. નહીં એ જુઠા બોલતા હૈ, એ એક નંબર કા જુઠાડા હૈ ભાઈ સાહેબ. મેં વિજય નહીં હૈ, મેં બહુત નિર્દોષ માણસ હૈ, યે વિજય હૈ. અરે ચાચા તું શાંતિ રાખો ના. અરે ચાચા, લેકિન માઈ જબી ઘર મેં આયા તભી યે આઈટમ મેરે કો બોલા કે યે જ વિજય બીરમ ભટ્ટ હૈ. વો તો બેગડી ની ગમ્મત હતી, હું તો મહેમાન છું ને. સારે મહેમાન છો? મહેમાન તો હું છું, યે વિજય હૈ. હું નથી, યે વિજય હૈ. યે મેરે કો તો લગતા હૈ તુમ હી વિજય હૈ. અરે આઈટમ, માઈ વિજય કિધર? ઇધર આ, ઇધર આ, તું ઇધર આ, નહીં મારેગા તેરે કો. ઇધર આ ચલ, ઇધર આ. મેં અચાનક આઈટમ હો ગઈ? ચલ ઇધર આ. देखो भाई, अब मैं तुम्हारे सामने झूठ नहीं बोलेगा. देखो मैं एक बात बोलता है, ये देखो मेरा आई कार्ड है, और ये मेरा विजिटिंग कार्ड है. मेरा नाम सज्जन है, सज्जन हाथी. मैं कोई विजय विजय नहीं है. देखो ना, मेरे हाथ पे भी लिखा है, मेरा नाम सज्जन है. मेरा बाप चोर नहीं है, मेरा बाप भी सज्जन था. अरे किधर लिखे ला रे? सुबह लिखा था, अभी भूस गया होगा. अरे पकड़ पकड़ साले को, उसको पकड़, उसका हाथ पकड़. लिखा के लेके आता हूँ मैं, लिखा के लेके आऊ, लिखा के लेके आऊ. अरे पुलिस, ये घर में बहुत लफड़ा चल रहा है, तुमको सरनामा लिखा था लिखो. वो भैंस बैठी है ना वो वाले मकान, उसको ये बूढ़ा, तेरे को क्या लगता है रे शाणे? तू पुलिस को फोन करेगा, पुलिस इधर आएंगी और अपने को लेके जाएंगी, और बाद में तू बच जाएगा क्या? अरे लंगड़ू खड़ा के सावन निकल. मेरे आवाज़न पेट में दुख से आई भाई साहब, निकलू है तो देखो, मैं बहुत निर्दोष मानस है, मैंने कुछ नहीं किया है. मैंने तो मेरी 8-8 छोकरी है, और मेरी एक छोकरी को इन लोगों ने संतार के रखा, उसको चोदने के लिए मैं इधर आया था. मैं भगवान का मानस है भाई साहब. झूठ बोलता है, इसको मारो, यही विषय है. लंगड़ू पुलिस चला, भाग भाग भाग. बुद्धि ना बड़ा क्या, सामने पुलिस मर्च है. तो फिर दूसरा रास्ता किधर है? इधर है. अरे भाग गए लंगड़ू, पानी में से जंप करो. હાય હાય, બંને પડ્યા. શું થયું? મરી ગયા? ના રે, ઊભા થઈને ચાલી ગયા. હાય ભાઈ સાહેબ, ચોથે માળથી પડ્યા તો બચી ગયા? કાકા, જેના ઉપર પડ્યા એ બંને મરી ગયા. હાશ,
આપણે બચી ગયા. એ મજા આવી કે નહીં? અરે શું મજા આવી, હવે પોલીસ આવશે તો શું કરશું? અરે કાઈ પોલીસ બોલીને આવવાની નથી. કેમ, પણ સાયરન તો વાગી હતી. સંતુને બહાર લઈ આવો અને આવે ને ત્યારે પેલી સાડી અને કપાળનું બધું મને ખબર છે, પણ હવે આ વખતે હું શું બનીને આવું? કઈ નહીં, મને બહુ મજા આવે છે. મજા વાળી જાવ ને અંદર, જાવ જાવ જાવ. ભાઈ મને તો કઈ સમજાતું નથી, આ કોણ, આ કોણ, પેલા કોણ, હવે આ કોણ? ઈ પેલો પક્યો ને લંગડો તો પાછા નહીં આવ્યા હોય ને? એ જો, એ લોકો પાછા આવ્યા હોય ને તો આ વખતે આપણે બંને અહીંયા બાલ્કનીમાંથી બહાર કૂદી જઈશું. અરે પણ નીચે કોઈ ઊભું નહીં હોય તો? તો પહેલા તમે કૂદજો, પછી હું તમારા ઉપર કૂદીશ. મને લાગે છે મારે જાંબિયાથી છે ને પેરાશૂટ લઈને આવવું જોઈતું હતું. અરે ખોલ ગઢેરા, ખોલ લલ્લી. અરે ખોલે ક્યાંથી પેરાશૂટ લાવ્યો? તતી તો ખોલું ક્યાંથી? અરે દરવાજો ખોલ, આરામ ખોલ. વિજય ઈચ્છાનો નાલા એક જંગલી જાનવર કાશે કા. ભાઈ તમને કઈ કામ ધંધો નથી? વારતે વારે આવી જાવ છો તે? ફાધર, હું પાછો નહીં આવતો શું કરું? પેલો નલાયક વિજય મઢના બંગલા પર પહોંચ્યો જ નથી. હા, હજી મઢના બંગલા પર પહોંચ્યા નથી? અરે નથી પૂગ્યો મઢના બંગલા પર, એટલે તો પૂછું જ કે વિજય કો છે. અરે ભાઈ આ રહ્યો વિજય. કો છે બતાવો, ચાલો બતાવો વિજય. અરે શું હવે, આ પાધર, તમને કેટલી વાર ના કહ્યું કે આ વિજય નથી? તમે દારૂ પીવાનું બંધ કરી દો. ચાલો તમારું જે થવાનું હશે તે થશે, મારું શું થશે? કલકત્તાની ટિકિટ વિજય લઈને ફર્યા કરે, હું કેમ જાઉં કલકત્તા સુધી? એક મિનિટ, તમને આ વિજય નથી ચાલતો? નહીં ચાલશે. તો એનો એક જોડિયો ભાઈ પણ છે, ચાલશે? હા બતાવો. આ રહ્યો આ દરવાજાની પાછળ. આઈ બી વિજય, આઈ બી વિજય. એટલે તમે બે જણો વિજય છો? હા. બે વિજય છો? ના. એક મિનિટ, હવે હું બોલીશ. આ ઘર મારું છે અને સાચો વિજય હું છું. આ જુઓ. મારી વાત તો સાંભળી લો. ચૂપ રે ગઢેરા, સોરી સોરી સનો કેતો ફરે. તારા ઘેરમાં કેટલી સોજી મજાની વૈરી છે, એ તું ઓફિસમાં મારી લીઝીને લાઈન માર્યા કરે, પાછળ પાછળ ફરે. ચાલો મને થાય કે તને શૂટ કરી નાખું. ચાલો શૂટ જ કરી નાખું. અરે ભાઈ બોલ બોલ ના કરો, શૂટ કરી નાખો. ફાધર થઈને સારા સંસ્કાર અપાતા નથી. હા ને, શૂટ કરી નાખો, શૂટ કરી નાખો. હું તમને જ શૂટ કરી નાખું. ચાલો. મારી નાખો, નહી તો મારું લોહી પી જશે. તારું લોહી નહી પીવાડશે, હવે મારી નાખે. તારે પહેલેથી બોલવું જોઈએ કે નહીં? એ શું, કસી જાઓ, કસી જાઓ. બોસ ગન ફેંકી દીધી? બુલેટ પૂરી થઈ ગઈ એટલે ગન ફેંકી દેવાની, ડિસ્પોઝેબલ ઉઠી. અરે બોસ, અરે 9:30 વાગી ગયો, તમારી ફ્લાઇટ છે ને? ઓહો, તે 9:30 વાગે ની છે ને? હમણાં કેટલા વાગા? 10. ઓ, 2 કલાક ની વાત છે. શું 10? એ પ્લેન નો અમારે મારી ફ્લાઇટ હશે. અરે કાકા ચલો ખસી જાઓ, ઇટી કિટી નો મજો આવક કે નહીં? નહીં અમારે હવે નીચે ફ્લાઇટ પર. બધાને કેમ એમ છે કે મેઇન ડોર અહીંયા આગળ છે? આ જુઓ બોસ, ભેંસ ઉપર પડ્યા અને ભેંસ કલકત્તા તરફ જ ચાલી. હાય હાય, તો પછી ફ્લાઇટ થી વહેલા પહોંચશે બોસ. એ મને તો બોસ ની બહુ ચિંતા થાય છે, હું નીચે જઈને જોઈને આવું છું. હવે હું તમને ક્યાંય નહીં જવા દઉં. તમે તમારી પત્નીને છોડીને હવે ક્યાંય પણ નહીં જાઓ, સમજી ગયા? પત્ની? તમે પત્ની પણ છો? પણ તમે તો બા હતા ને? હું કોઈ બાફાન નથી, હું વિજયની પત્ની છું, સોનલ.
અરે પણ તમે તો આ વિજયની પત્ની હતા ને? ના જી, વિજય આ છે અને હું આમની પત્ની છું. એ 10 મિનિટ સંભાળી લો પ્લીઝ સોનલબેન. હા જરાય નહીં, હવે હું જૂઠું ના બોલું. મારા એ આવી ગયા. સાચું કહું છું ભાઈ સાહેબ, હું તો આને ઓળખતી પણ નથી. હા પણ તું આને ઓળખતી નથી તો એને ઘરમાં કઈ રીતે રાખ્યો? અરે એની પાસે ચાવીઓ હતી. ચાવી? ચાવી એટલે આ ઘર તમારું નથી કાકા. હવે તમારી પાસે હું જૂઠું નહીં બોલું. હકીકતમાં આ ઘર મારું નથી. મારી પાસે તો કોઈ ઘર જ નથી. હું તો જામનગરથી મુંબઈમાં સોહામણા સપના લઈને આવેલો આંખોમાં. કાકા હું તમને એક વાત કહું, આ મુંબઈ શહેરમાં લોકો પાસે ત્રણ ત્રણ ચાર ચાર ફ્લેટો હોય છે. એક ફ્લેટમાં રહીને બાકીના ત્રણ એક બંધ કરીને રાખે, અને અમારા જેવા ભણેલા ગણેલા માણસો ફૂટપાથ પર રહેતા હોય છે. એટલે મને અરે પણ રહેવાની જગ્યા ના હોય એટલે આવા છળ કપટ કરવાના? જો સાહેબ, મેં કોઈ છળકપટ નથી કર્યું. આ તો સ્ટ્રગલ ફોર સર્વાઈવલ હતું. એકચ્યુઅલી અહીંયા આગળ બધું બરોબર ચાલતું હતું. આજે આ સોનલબેન અહીંયા આગળ આવીને બધો ભાંગરો વાટી નાખ્યો. તમારી પાછળ તમારી પ્રેમિકા આવી અને પ્રેમિકાને શંકા ન જાય માટે હું કામવાળી બની. પ્રેમિકાના પાછળ પાછળ બાપા આવ્યા અને બાપાને શંકા ન જાય એના માટે હું પત્ની બની, અને પછી બાપાને રવાના કરવા માટે હું બા બની. અરે પણ બા બની તો બની, પણ આ સફેદ વાળવાળી વીક ક્યાંથી લાવી? ગયા અઠવાડિયે ગંગાભાઈ નહોતા આવ્યા આપણે ત્યાં. એમના વાળ નહોતા, બે જોડી વીગ હતી, એક ધોતા હતા એક પહેરતા હતા. એમાંથી એક વીગ ભૂલી ગયા એટલે વીગ જોઈને મને થયું કે હું બા બની જાઉં. કહું છું, આ ગંગાપુરનું એડ્રેસ આપો ને. અરે પણ તે આ બધું કર્યું શું કામ? થ્રિલ માટે. થ્રિલ માટે આવા જૂઠાણા ચલાવવાના? અને એક જૂઠાણું સાચવવા માટે તારે 100 જૂઠાણા બોલવા પડ્યા. સાચી વાત છે તમારી. 7 જન્મનું થ્રિલ મને એક જ દિવસમાં મળી ગયું. નથી જોઈતી મારે હવે કોઈ થ્રિલ વિલ નથી જોઈતી. અરે ભાઈ સાહેબ, તમે હવે તમારી સંતુરને લઈને જાઓ. હા, આ ઘરમાં તો હું ભલી અને મારો વિજય ભલો. પણ વિજય, મેં તો બધું થ્રિલ માટે કર્યું, તમે શેના માટે દાઢી મૂત લગાડીને આવી ગયા હતા ઘરમાં? તમને તમારી પત્ની પર વિશ્વાસ નહોતો? અરે ભાઈ, હું પાછો આવ્યો ત્યારે તમે બંને પોપટ મેનાની રમત રમતા હતા અને મને કહ્યું કાલા કૌવા ઉડ જા એટલે. ઓહો, લોકો અમસ્તા જ કહે છે કે સ્ત્રીઓ શંકાશીલ હોય છે, હકીકતમાં તો પુરુષો વધારે શંકાશીલ હોય છે. અરે પણ ભાઈ, હવે કોઈ મારી શંકાનું તો સમાધાન કરો. મારી સંતુ ક્યાં છે આખી વાતમાં? તમારી સંતુનો પ્રોબ્લેમ હું સોલ્વ કરી આપું. અરે નહીં 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 વિજયભાઈ, સંતુનો પ્રોબ્લેમ હું જ સોલ્વ કરીશ. ભાઈ, એનો બાપ હજી જીવે છે ને, તમે શાને સંતુ કર્યા કરો છો? કાકા, સંતુનો પ્રોબ્લેમ મને જ સોલ્વ કરવા દો, કારણ કે હું એને સખત પ્રેમ કરું છું. પ્લીઝ સંતો, 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 સૌથી પહેલા મારે તારી માફી માંગવાની છે. હકીકતમાં મારું ઘર નથી, મારી પાસે તો કોઈ ઘર જ નથી. બની શકે તો મને માફ કરી શકે તો કરજે પ્લીઝ. અને વિજયભાઈ, બીજો ગુનેગાર હું તમારો છું કે તમને પૂછ્યા વગર તમારા બંને ફ્લેટમાં 2 વર્ષ સુધી હું રહ્યો છું. એનીવે થેન્ક યુ વેરી મચ એન્ડ વન્સ અગેન આઈ એમ સોરી. અને સૌથી મોટો ગુનેગાર જો કોઈનો હોઉં તો સોનલબેનનો છું. આખા એ ચૂઠાણાને એમને પૂછ્યા વગર મેં સૂત્રધાર બનાવી દીધા. કશો વાંધો નહીં, મને તો મજા આવી. જો તમે લોકો મને માફ કરી શકો તો કરજો. આઈ એમ સોરી. સજન એક મિનિટ, હું પણ તારી સાથે આવું છું. પપ્પા મને આશીર્વાદ આપો. પપ્પા, સજ્જન ભલે બેઘર હોય પણ બેકાર નથી, અને એ ગમે તેવો હોય મને ગમે છે. હા પણ તારો ગમે તેવો તને ગમે એવો હોય, પણ તારો ગમે તેવો મને ગમે એવો નથી. એટલે હા પાડી ચલ. અરે માની જાવ ના, કઈ કરો ને પપ્પા, શું કામ ના પાડો છો? ના ના, પ્લીઝ પ્લીઝ પ્લીઝ, 70 વાર ના. અરે પણ કેમ? અરે ભાઈ, જેની પાસે પોતાનું રહેવાનું ઠેકાણ ન હોય એ મારી છોકરીને ક્યાં રાખશે? એ પ્રોબ્લેમ હું સોલ્વ કરી આપું છું. આપણે જઈશું મડને બંગલે, હું તું અને ઝૂલો. સોનલ, આટલા વર્ષો પતિ પત્ની બન્યા પછી મને સમજાયું કે આપણે આખી જિંદગી પતિ પત્ની બનીને તો રહ્યા પણ પ્રેમ કરવાનું જ ભૂલી ગયા. સાચી વાત છે તમારી, તમે લોકો પણ લગ્ન પછી પ્રેમ કરવાનું ભૂલી નહીં જતા. અરે પ્રેમ પ્રેમ બધી વાત ત્યારે આવે જ્યારે લગ્ન થાય, પણ હું લગ્ન કરવા દઉં તો ને? પપ્પા પ્લીઝ, પપ્પા પ્લીઝ, પપ્પા પપ્પા પ્લીઝ, મને લગ્ન કરવા દો, હું તો મરી જાઉં ને. ના ના ને. અરે એક મિનિટ, પાછું એક લાસ્ટ થ્રિલ લઈ લે. અરે પણ કાકા, માની જાઓ કહું છું. ના, માની જાઓ.
છેલ્લી તક આપું છું, માની જાઓ. ના ભાઈ ના. ગંગાભાઈ નું એડ્રેસ જોઈએ? ભરો માંગ મેરી ભરો, કરો પ્યાર મુજે કરો, ટચ મી ટચ મી ટચ મી ટચ મી ટચ મી. એ બાળાઓ ક્યાં જતી રહી? બાળાઓ બાળા બાળા. અરે સપનું ટીકુડા, પાછું સપનું. હે ભગવાન, આજકાલ મને શું થઈ ગયું છે? મારા સપનામાં સુંદર સુંદર સેક્સી સેક્સી અપ્સરાઓ બાળાઓ આવવા માંડી છે. આજકાલ મને શું થઈ ગયું છે? આ મારી સાથે કેમ થાય છે? વાય લાગે છે આ પોપટ ભૂખ્યો થયો છે. અરે આ પોપટ વર્ષોથી ભૂખ્યો છે અને એને કંટ્રોલમાં રાખવા માટે એને જબરજસ્તી પિંજરામાં પૂરીને રાખ્યો છે. કારણ કે બકા તારી જવાની તારા કાબુમાં નથી રહી. હે ભગવાન, તમે આવું બોલશો મારા માટે? હે તમે? અરે 32 વર્ષથી અખંડ બ્રહ્મચારી પાલન કર્યું છે મેં, ને તમે મારા માટે આવું બોલો છો કે મારી જવાની કાબુમાં નથી રહેતી? હે ભગવાન, આ શું બોલો છો તમે? એ ભગવાન નથી બોલી રહ્યા, હું બોલી રહ્યો છું. કોણ? એ ભૂખ્યા પોપટ. હે તું કોણ છે ને અંદર કેવી રીતે આવ્યો? ખુલ્લો રાખો તો કોઈ બી ઘૂસી જાય ને. એટલે દરવાજો ખુલ્લો રાખો તો કોઈ બી અંદર આવી જાય ને. હા ભાઈ, પણ તું છે કોણ? કુરિયર વાળો. કુરિયર? હા, આ સરનામું નતું મળતું ને તો પૂછવા આવ્યો છું. બતાવો ને. હું નહીં બતાવું. છોકરી છો? ના. તો સામેવાળાને ન બતાવવું પડે એટલે છોકરીઓ પોતાની હથેળીનો આ રીતે ઉપયોગ કરે. છોકરો છો? હા. સ્તોડે છતાંય નહીં બતાવું. બતાવ્યું. બતાવ્યું દોસ્ત, બતાવ્યું. મારા હેન્ડસમ સેક્સી ખાસમ ખાસ ફ્રેન્ડે હોટલમાં બતાવ્યું. હોટલમાં? હા. એક દિવસે હોટલમાં નાસ્તો કરવા અંડરવેર પહેર્યા વગર જ પહોંચી ગયો. હાયલો, યુ મીન નેકેડ નેકેડ એ પણ નાસ્તો કરવા હોટલમાં? હા. અરે એમ નહીં, હવે તો પેન્ટ પહેર્યું હતું એણે, હા, પણ ભૂલથી પેન્ટની ઝીપ ખુલ્લી રહી ગઈ હતી. હાયલો. અને એવી હાલતમાં એ હોટલમાં નાસ્તો કરવા પહોંચી ગયો. પછી જેવો હોટલમાં ગયો ત્યાં વેટર આવ્યો ઓર્ડર લેવા માટે. તો વેટર ને કીધું કે તમારી હોટલમાં અત્યારે ગરમા ગરમ શું છે? તો વેટર ઓર્ડર લેતા લેતા એની પેન્ટની ઝીપ નીચે ખુલ્લી જોઈ. હાયલો. પછી બતાવું? એ સમજાવું બે. હા. અરે પછી તો વેટરે જે કીધું, સાહેબ અત્યારે તો હોટલમાં માત્ર હું જ ગરમા ગરમ છું. યુ આર સેક્સી, યુ આર હેન્ડસમ, હું તમારી પર ફિદા થઈ ગયો છું. એટલે પછી તો મારો ફ્રેન્ડ ત્યાંથી ઉભી પૂછડીએ ભાગ્યો. હા, નતર પેલો એની પર બળાત્કાર કરી નાખે. કરત નહીં, કરાવત. એ શું થયું ભાઈ? અચ્છા અચ્છા અચ્છા, એ ભાઈ મને એવા વેઇટરની જેવી આદત નથી. તો ભલે. અને હા, હમણાં હું અંદર આવ્યો ત્યારે તું કઈક બાળાઓની વાતો કરતો હતો ને? એક નહીં, ચાર ચાર બાળાઓ મારા દિવસના સપનામાં પણ આવે છે અને આવીને મારા કાનમાં નહીં, મારા આખા શરીરમાં ઘંટડીઓ વગાડીને જતી રહી છે. આવું મારી સાથે જ કેમ થાય છે? કેમ કેમ કેમ? એમ એમ એમ. ભાઈ આ દારૂ અંદર ગયો ને એટલે આવું થાય છે. હે સમજાવું તને? હા. આ દારૂ જ્યાં સુધી બોટલમાં હોય ને ત્યાં સુધી બહારથી એકદમ શાંત દેખાય. જેવો દારૂ બોટલની બહાર અને માણસના શરીરની અંદર, એટલે અંદર એ તોફાને ચડે. એ અંદર તોફાને ચડે અને માણસ બહાર તોફાને ચડે. અત્યારે આ દારૂ અંદર તોફાને ચડી છે અને બહાર તું તોફાને ચડ્યો છે. એ ભાઈ, મને તોફાન કરવાની મનાઈ છે અને ચડવાની તો સખત મનાઈ છે. કેમ? અરે ચડે એ પડે. અરે દોસ્ત, માણસ ને તો ચડવાનો જન્મ સિદ્ધ અધિકાર છે. સમજદાર છે, અનુભવી લાગે દોસ્ત. શું કીધું તે મને? દોસ્ત? હા, તે મને દોસ્ત કીધો. હા, મેં તને દોસ્ત કીધો. એ કુરિયર વાળાને તે દોસ્ત કીધો? હા. અરે વાહ દોસ્ત, વાહ મિલા, વાહ. થેન્ક યુ થેન્ક યુ. ચલ ચલ, આજે આપણે બંને દારૂ પીએ. હું સ્મોલ લઈશ, તું લાર્જ લેજે. શું? ઘૂંટડો. આજે સેલિબ્રેટ કરીએ. લેટ સેલિબ્રેટ. શેનું સેલિબ્રેશન ભાઈ? આવતીકાલે
મારો બર્થડે છે. હોય જ ન શકે. હે? નો જ હોય શકે. અરે પણ કેમ ન હોય શકે? કાલે રવિવાર છે ને, બધું બંધ હોય. અરે ભાઈ, કાલે 29 ફેબ્રુઆરી છે, કાલે જ મારો બર્થડે છે. અચ્છા અચ્છા અચ્છા, એટલે 29મી ફેબ્રુઆરી તારો બર્થડે છે. તો ભાઈ, આ દર 4 વર્ષે તારો બર્થડે આવતો છે ને? હા, અને દર 4 વર્ષે જ આ બાળાઓ તારા સપનામાં આવતી હશે ને? રોજ આવે છે. અરે એક નહીં, 4-4 બાળાઓ આવે છે અને મારા કાનમાં ઘંટડી વગાડે, અહીંયા ઘંટડી વગાડે, અહીંયા ઘંટડી વગાડે, ઘંટડી 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 વગાડી દે છે. ભાઈ, પહેરેલે કપડે આવે કે વગર કપડે? અરે કપડા પહેરીને આવે છે. પણ સાચું કહું ને, સપનામાં બાળાઓને જોવાની બહુ મજા આવે છે. પછી સપનામાં બાળાઓ સાથે તું પોચું પોચું, પછી ગચું પચું, ગચું પચું, પછી પોચું પોચું. ના, પહેલા પોચું પોચું, પછી ગચું પચું. પહેલા પો, એ એક મિનિટ, પોચું પોચું ને ગચું પચું. વીસ વર્ષનો હતો ત્યારથી રોજ રોજ ગચું પચું અને પોચું પોચું. અલ્લો, શું નસીબદાર છે યાર તું. અરે નસીબદાર એટલે બતાવું. મારે એક ગર્લફ્રેન્ડ હતી. એ ગર્લફ્રેન્ડ ને લઈને એક દિવસ હું ગાર્ડનમાં ગયો. ગાર્ડનમાં ઝાડીઓની પાછળ ગયો અને એકાંતમાં એને લઈને બેઠો. અને પછી બધી હિંમત મેં ભેગી કરી અને મેં એને પૂછ્યું, ડાર્લિંગ, મને કિસ આપે છે? ઓ મિસ, દે ધ કિસ. હા, પછી એને કિસ આપી, બગડી. હે? અરે એવી બગડી મારા પર, મને કે આખે આખી મીઠાઈની દુકાન તમારી સામે પડી છે અને તમારે ખાલી ચાખવી છે. તે પછી ખાલી મીઠાઈ ચાખી કે આખી દુકાન સાફ કરી નાખી? અરે હું રોકાયો રોકાવ. અરે માન પ્રેમનું દાન કરવાનો અવસર મળ્યો હતો. હા, એટલે પ્રેમથી મેં પ્રેમનું દાન કર્યું, એટલે પ્રેમનું દાન કરી દીધું મેં. પ્રેમનું દાન? આ વળી શું? નથી ખબર? ના, સમજાવું. આપણે જો કોઈને અનાજના દાણા આપીએ અને ખાય એ, તો સંતોષ કોને મળે? એને. એવી રીતે આપણે આપણા કપડાં જો કોઈને દાનમાં આપીએ અને એ પહેરે, તો સંતોષ કોને મળે? એને. અરે હા, આપણે કોઈને પૈસા આપીએ અને એ વાપરે, તો સંતોષ એને જ મળે. હા, પ્રેમનું દાન સર્વશ્રેષ્ઠ દાન. એ પ્રેમના દાનમાં ગચું પચું કરનારને અને પોચું પોચું લેનારને બંનેને મજા પડી જાય, જલસા પડી જાય, તેસડો આવી જાય. પ્રેમનું દાન એટલે મહાદાન, શ્રેષ્ઠ દાન. દાન કેમ ભાઈ, તે પ્રેમનું દાન કર્યું નથી? અરે પ્રેમનું દાન તો જવા દે, મેં આજ સુધી ગચું પોચું નહીં, મેં પોચું પોચું પણ નથી કર્યું. એમ? અરે યાર શું કહું, મારી મજબૂરી છે. જ્યાર સુધી હું 32 વર્ષનો ન થાઉં ત્યાર સુધી મારે અખંડ બ્રહ્મચાર્યનું પાલન કરવાનું છે. મજબૂરી છે યાર. આવી મજબૂરી? અરે ભગવાન આવી મજબૂરી કોઈને ન આપે. ભાઈ મારી વાત કરું ને, તો હું અને મારી વાઈફ. એ તારી ગર્લફ્રેન્ડ હતી જે હવે મારી વાઈફ છે. અચ્છા, પણ એ જ્યારે મારી ગર્લફ્રેન્ડ હતી ને, ત્યારે તો એને ભારે શોખ. એવો શોખ, એવો શોખ કે સવાર સાંજ રાત ગચું પચું ગચું પચું. વાહ, તો રજાને દિવસે બપોરે પણ. ઓ યાર, અરે ભાઈ જલસો પડી ગયો, જલસો. પણ ભાઈ એના શોખને કારણે 6 મહિના પહેલા મેં બીમાર પડ્યા. આટલી વાર ગચું પચું કરો તો પોચા પોચા થઈ જ જાઓ ને. ભાઈ ડોક્ટરે પણ આ જ કીધું કે ભાઈ તમારી જાતને કંટ્રોલમાં રાખો અને જે વારમાં મો આવે ને, એ દિવસે ગચું પચું કરવાનું રાખો. મો આવે એવો કયો વાર છે? આવ્યો ને સોમવાર. હા, એટલે એ દિવસે પણ અમે ગચું પચું કર્યું. પછી આવ્યો મંગળવાર. ભાઈલા એમાં પણ મો છે, એટલે એ દિવસે બી આપણે આપણો પ્રોગ્રામ પતાવ્યો, ગચું પચું. પણ પછી આવ્યો બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર. એટલે આરામ જ આરામ. હા ભાઈ, મને બી એમ થયું કે કેટલો કમ્પ્લીટ આરામ મળશે.
પણ મારી વાઈફ ફૂલ ફટાકડી થઈને આવી હા અને મને કે ડિયર આવતીકાલે બુધમવાર છે પછી ગુરમવાર પછી શુક્રમવાર શનિમવાર અને પછી રવિમવાર રવિમવાર બધા વારમાં મો જોડી દીધા એની માને એની માને માય મો છે યાર ગજબનો સ્ટેમિના છે તારા તારી વાઈફ છે કે સીડીનો રસ કાઢવાનું મશીન રસ કાઢવાનું મશીન ભાઈ હા બતાવ બેસ એ સમજાવું બેસ સમજાવો શેરડીમાંથી એક વાર બે વાર ત્રણ વાર રસ કાઢ્યા પછી એના કુચ્ચાને પણ નીચવીને એમાંથી પણ રસ કાઢી નાખે ને એવી છે મારી વાઈફ ભાઈ જો આમ ને આમ ચાલ્યું ને તો હું છગન માંથી મગન થઈ જઈશ ના નીચવાઈ ગયેલો નટુ થઈ જઈશ શું દાંત કાઢે ભાઈ શું દાંત કાઢે હલાવી લેવું પડે ઘરવાળીને ઘરનું ખેતર ખેડવું તો પડે ચાલ ભાઈ ચાલ હું આખો દિવસ થી ઘરે નથી ગયો મારી વાઈફ મારી રાહ જોતી હશે ગચ્ચુ પચ્ચુ માટે તું ચાલો ભાઈ ચાલો આવજે એ પણ તારા કોડ મને બહુ ગમ્યો પેલા ગચ્ચુ પચ્ચુ પછી પોચુ પોચુ પેલા પોચુ પોચુ પછી ગચ્ચુ પચ્ચુ હા પેલા પોચુ પોચુ પછી ગચ્ચુ પચ્ચુ દોસ્ત એક વાત કહું આ ગચ્ચુ પચ્ચુ નો પ્રોગ્રામ આ તારી બાજુના બંગલામાં જે રૂપમતી રહે છે તું એની સાથે કેમ નથી કરતો પેલી બાજુવાળી રૂપમતી 50 રૂપિયામાં અવેલેબલ હે એવું એના બંગલાની દિવાલની બહાર લખેલું છે રૂપમતી અવેલેબલ માત્ર 50 રૂપિયામાં અરે એ લખાડ તો સમજુ છું કે આટલી મોંઘવારીમાં કઈ 50 રૂપિયા હોતા હશે હું હમણાં અહીંથી જઈશ અને 50 ની પાછળ એક મીંડું જોડી દઈશ રૂપમતી અવેલેબલ માત્ર 500 રૂપિયામાં રીઝનેબલ છે ને મને શું ખબર કેમ તને ખબર ન હોય અરે તારી પડોશમાં રહે છે તારી પડોશણ છે એની ઉંમર શું છે વિધવા છે કે તરછોડી છે તને ખબર ન હોય તો કોને ખબર અરે નથી તરછોડેલી કે નથી વિધવા પરણેલી છે તોય અવેલેબલ છે અરે વાહ અવેલેબલ જ હોય ને યાર અરે એનો વર જુવારીમલ અરે શું છે એના પહેલા ડિવોર્સ થયા હતા પછી એના જુવારીમલ સાથે લગ્ન કર્યા હવે પહેલા વરથી થયેલી એને છોકરી 20 વર્ષની એને સાથે લઈને આવી હવે જુવારીમલ એવો માણસ છે ને કે બૈરીને હાથ જ ન લગાડે પણ એની દીકરી સાથે રોજ ગચુ પચુ કરે કેમ હા બધા એ જ પૂછ્યું જુવારીમલ કેમ આવું તો મને કે ભાયા મારો તો વ્યાજનો ધંધો પત્ની મારું મુદ્દલ કહેવાય એટલે મુદ્દલને હાથ ન લગાડું પણ છોકરી વ્યાજ કહેવાય એટલે ખાલી વ્યાજ જ વાપરું બોલો આ રૂપમતી બિચારી બીજી વાર પરણીને પસ્તાણી હશે કા એ શેની પસ્તાણી એ કોઈ ઓછી માયા નથી હા અરે હું ઘરની બહાર નીકળું છું ને તો મારી સામે જોઈને આમ એવા આમ જીવડા કાઢે છે કે મને કાચો ને કાચો ખાઈ જશે જાણે તો ખાઈ જવા દે ને ભાઈ ના ભાઈ ના મારે કસે ફસાવું નથી ભાઈ અરે એ આ બધી વાત છોડ ને તું મને કઈ પૂછવા આવેલો એનું કે ને અરે હા યાર આજ યાદ આવ્યું અરે આ એડ્રેસ પૂછવા માટે આવેલો છે ભાઈ કે જ્યાં પોચું પોચું ને ગચું પોચું ની વાત આવે ને ત્યારે આપણે બધું જ ભૂલી જઈએ અરે આ ચાર બંગલા છોડીને જશે ને ત્યાં સામે દેખાશે એમ હા ચાલ ત્યારે જાઉ છું ઓકે દોસ્ત એક વાત પૂછું બોલ આ રૂપમતી અત્યારે ઘરમાં એકલી હશે હા નહીં એટલે એના બંગલાની બહાર લખેલું છે ને રૂપમતી અવેલેબલ માત્ર 50 રૂપિયામાં તો મારી પાસે અત્યારે 50 રૂપિયા છે હે તો થાય છે કે આટો મારીને જાઉં નહીં એટલે હું ત્યાં જઈશ અને મને યોગ્ય લાગશે કે 500 રૂપિયાની યોગ્ય છે તો 50 ની પાછળ એક મીંડું જોડી દઈશ અને એમ લાગશે કે આ 500 ની યોગ્ય નથી તો પછી 50 ની પાછળ એટલે કે 5 ની પાછળ જે મીંડું જોડેલું છે ને એ પણ કાઢી નાખીશ અને લખી આવીશ રૂપમતી અવેલેબલ માત્ર 5માં અરે યાર તારી વાઈફને ખબર પડી હશે તો નહીં પડે હે અરે કોઈ હિસાબે ખબર નહીં પડે કઈ રીતે બતાવ એ સમજાવું હા સમજાવ અરે પરમ દિવસની જ વાત લે ને હે હા પરમ દિવસે હું એક લેડી સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને ત્યાં એના કન્સલ્ટિંગ રૂમ પર એને મળવા ગયો હતો હે કુરિયર આપવા હા કુરિયર વાળો છું ને યસ હા તો હું જ્યારે ગયો ને ત્યારે ડોક્ટર કઈક વિઝિટે ગયા હતા એટલે મને થયું કે લાવ ને અહીંયા જ બેસીને રાહ જોઉં આટલું સરસ ઠંડુ ઠંડુ વાતાવરણ છે જલસા પડી જશે થોડી વાર પછી ત્યાં એક બ્યુટીફુલ લેડી આવી હા એને જોઈને મારે તો રૂવાડા ઊભા થઈ ગયા એ લેડી મને ડોક્ટર સમજીને બેઠી અને મને કે ડોક્ટર સાહેબ આજકાલ મારી યાદશક્તિ બહુ ક્ષીણ થઈ ગઈ છે શું થઈ ગઈ છે ક્ષીણ 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 થઈ ગઈ છે 15 મિનિટ પહેલાનું મને કાંઈ યાદ જ નથી રહેતું ને હે
હૈલા 15 મિનિટ પહેલાનું ને કઈ યાદ નતું રહેતું? લેડી ગજની એને વાળ હતા, હવે ત્યારે વાળ તરફ કોણ જોવે? હા હા, એટલે મેં તો મોકો માર્યો હે, અને મેં એને કીધું તમારે ફૂલ બોડી ચેકઅપ કરવું પડશે હે, અને જેવું મેં એને કીધું ને કે તમારે ફૂલ બોડી ચેકઅપ કરવું પડશે, એટલે લેડીએ પોતાની જાતે પંડે પોતાનું વસ્ત્ર હરણ પોતે જ કરી નાખ્યું. ખબર ન પડી કઈ રીતે? અરે એનો પણ રોજ નો કોટા પૂરો કરી આપ્યો ને. શું ગજબ નો સ્ટેમિના છે તારો. અરે સ્ટેમિના ની ક્યાં વાત કરે દોસ્ત, પણ મારા આ સ્ટેમિના ની મારી વાઈફે, અમે હનીમૂન પર ગયા હતા ને ત્યાં વાત લગાડી દીધી. કઈ રીતે બતાવું? બેસ. અરે સમજાવું બેસ, એમ કહું છું. અમે હનીમૂન કરવા માટે જે હોટલમાં ગયા હતા ને ત્યાં બહાર એક મોટો ઘંટ લટકતો હતો. શું? ટંગ. આ ઘંટ, ઘંટ દર કલાકે કલાકે પેલો વોચમેન ની ઘંટ ને વગાડે જેથી કરીને બધાને સમય ની ખબર પડે. એટલે મારી વાઈફ મને કે ડિયર તમારે ઘડિયાળ જોવાની જરૂરત નથી ને, કેમ આ પેલો વોચમેન ઘંટ વગાડે એટલે તમારે શરૂ થઈ જવાનું. શું દાંત કાઢે, શું દાંત કાઢે દોસ્ત. હાફી ગયો, થાકી ગયો, કોઈ પણ બહાને બહાર નીકળો અને પેલા વોચમેન ને મેં કીધું આલે ભાઈ 100 રૂપિયા રાખ અને દર બે બે કલાકે ઘંટ વગાડજે. તો પેલો વોચમેન મને શું કે ખબર? સાહેબજી તું મારી વાઈફ ને 500 રૂપિયા દિયાય ઓર બોલાય દર આધે આધે ઘંટે પે વગાડને કા. પછી સ્ટેમિના ની તો વાટ જ લાગી જાય. એ પણ તારી વાઈફે તારી સાથે ચીટિંગ કર્યું. હા બસ એવી જ રીતે હું પણ મને બહાર ચાન્સ મળે ને તો એ ચાન્સ મેળવીને મારી વાઈફ સાથે ચીટિંગ કરું છું. પણ દોસ્ત હવે આખી બોટલ હું પીશ. રૂપમતી ને ત્યાં આટો માર્યા પછી. અરે પણ આખી બોટલ પી જશે તો તું ટૂન થઈ જઈશ. હા તો ભલે ને થતો. હે રોજ રોજ હું ઘરે જઈને મારી વાઈફનું વસ્ત્ર હરણ કરું છું. આજે હું આ પીને ઘેનમાં હોઈશ એટલે મારી વાઈફ મારું વસ્ત્ર હરણ કરશે અને પછી મને કહેવાનો મોકો મળશે વારા પછી વારો અને મારા પછી તારો. પણ તો સૂત્ર શું કહું છું, તું પણ મારી સાથે ચાલ ને રૂપમતી ને ત્યાં. અરે પણ રૂપમતી ત્યાં આવીને હું શું કરવાનો હતો? અરે હું અને તું, તું અને હું. હું અને તું તો પછી રૂપમતી નું શું? અરે એમ નહીં, હવે હું બહાર થી પેલા એના વરનું નામ શું છે, જુવારીમલ. હા એ જુવારીમલ ને ફોન કરીશ કે સાહેબ તમારા વ્યાજ ના પૈસા આવીને લઈ જાવ ને. એટલે જુવારીમલ એના વ્યાજ ના પૈસા લેવા માટે કોક ને ત્યાં નીકળી જશે. હા હા બસ પછી ઘરમાં રૂપમતી અને માયાવતી એકલા જ હશે અને પછી આપણે બંને જણા એની સાથે મેચ રમીશું. મેચ? આ વળી નવું સબડબો છે. બેટ અને બોલ ભેગા થાય તો માણસ મેચ જ રમે કે નહીં? અરે ભાઈ મારે કોઈની સાથે મેચ નહીં રમી, તું જા રૂપમતીને ત્યાં, મારે નથી આવું. હા જો ભાઈ આપણે બી કેવા ઉથલ પાથલ વાળા માણા નથી. હા આપણે બી પેલા કામમાં માનીએ છે. સૌથી પહેલા મારે આ કુરિયર પહોંચાડવાનું છે. પહેલા ડ્યુટી પછી બ્યુટી. અને દોસ્ત યાદ રાખજે પહેલા પોચું પોચું પછી ગચું પછું. ચાલ આવજે દોસ્ત, આવજે ગચું પછું આવજે. હા હવે હું કરીશ પહેલા ગચું પછું પછી પોચું પછું. અરે ના 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 દોસ્ત, પહેલા પોચું પોચું અને પછી ગચું પછું. પેલા પોચું પોચું પછી ગચું પછું. અરે યાર આ ગચું પોચું ને પોચું પોચું માં ક્યાં અટવાઈ ગયો? ચાલો દારૂ પણ લેતો ગયો, હવે હું શું કરું? કાંઈ નહીં, હવે મને આની જરૂર નહીં પડે. આવતીકાલે સવારે 10 વાગે હું પૂરા 32 વર્ષનો થઈ જઈશ. પછી બાળાઓ તમારે મારા સપનામાં નહીં આવવું પડે, તમે સાક્ષાત મારી સામે આવશો અને પછી હું તમારી સાથે કરીશ ડિંક ચિકા ડિંક ચિકા ડિંક ચિકા ડિંક ચિકા એ એ એ એ એ એ એ એ ડિંક એ. હા
રિંકરચિકા કરીશ. આવી જાઓ બાળાઓ, આવી જાઓ, આવી જાઓ બાળાઓ, આવી જાઓ. બચાવો, બચાવો. અરે બાળાઓ, હજી મેં તમારી સાથે કઈ નથી કર્યું. છોડો મને, પ્લીઝ બચાવો, બચાવો. એ એ એ એ એ એ છોડ, લડકી કો છોડ, બચાવો. અરે રસ્તે પે પોચું પોચું કરતા શરમ નહીં આતા હે? છોડો મને, છોડો. અરે છોડ. ચાલો આમ નહીં માને હરામખોર, અમારા ઉપર હમણાં આવીને તને બતાવું છું. બચાવો, એ તો મારે છે મને. અલા અભી લડકી કે કપડે ખીચ રહા થા, અભી મેરે કપડે ખીચ રહા હે. એ છોડ, એ ભટક, એ છોડ, પ્લીઝ બચાવો. પેલા પોચું પોચું, પછી ગચું પોચું, પોચું પોચું, પોચું પોચું, ગચું પોચું. ટ્રેન ટ્રેન મારા કપડા કઈ ગયા? હું ચાદરમાં આ રીતે? એ ભગવાન, આ બધું શું છે? ભાઈ ઉપાડું છું. હલો આયલા, સવાર સવારમાં મારા માટે છોકરીનો ફોન. હલો, હા હું ટીકુ જાડેજા બોલું છું. તમે કોણ? બર્થડે? હા, આજે મારો બર્થડે છે. હા, પણ તમે કોણ છો, ક્યાંથી બોલો છો, કોનું કામ છે? અરે હા 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 હા, ગાંધી મહેતા પટેલ એન્ડ સન્સ. રાઈટ 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 રાઈટ. હા, પેલા સોલિસિટર ને? હા, રંગીલદાસ બિહારી આવવાના છે, પણ હજી સુધી આવ્યા નથી. હા, બસ આવશે એટલે તમારો મેસેજ આપી દઈશ. ઓકે ઓકે, આવજો આવજો આવજો. લીગલ ફોર્મેલિટીઝ પતાવવાની છે આજે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. મારી બાળાઓ આવી ગઈ. સાવરિયા, આ આ આ સાવરિયા. એ એ એ કોણ છે તું? હું માયા. માયા? કોણ માયા? માયા કુટમુઠિયા. મુઠિયા? કયા મુઠિયા? મારી સરનેમ છે માયા કુટમુઠિયા. અરે એ ઠીક છે, પણ તું તો અંદર કેવી આવી? કેમ ભૂલી ગયા? ગઈકાલે રાત્રે તમારા ઘરની સામે પેલા ગુંડાઓએ મારા પર હુમલો કર્યો હતો. અરે હા, પેલી કોઈ છોકરી ચીઝ પાડતી હતી. હા, એ ચીઝ મેં જ પાડી હતી. આવી રીતે બચાવ, બચાવ. એ ચૂપ. આજુબાજુવાળા સાંભળશે તો મારા માટે શું વિચારશે? આઈ એમ સો સોરી, પણ એક વાત કહું, મારી ચીઝ સાંભળીને તમે દોડી આવ્યા હતા. એ બેરે, આ તો મારો જબ્બો કેમ પહેર્યો છે? મારા બધા કપડા ફાટી ગયા હતા ને. કાઢ જબ્બો, કાઢ જબ્બો, કાઢ. કેવી વાત કરો છો, કઢાય એમ નથી. કેમ? જબ્બા નીચે મારી કાયા જ છે, બીજું કઈ ખાસ નથી. હાયલા, બીજું કઈ ખાસ નહીં? એટલે મેં પહેર્યું છે આમ તો. હે ભગવાન, મારા ઘરમાં માયા, મારા જબ્બામાં એની કાયા, ને પાછો અંદર કઈ ખાસ નહીં, અને આ ચાદરમાં હું અડધો નાગડો પુગડો. એ એ તેમ તે મારા કપડા કાઢ્યા. હે, પાછી બેશરમજી હા પાડે છે. અરે ગઈકાલે રાત્રે પેલા ગુંડાઓ સાથે જપ્પા જપ્પી કરવામાં મારા બધા કપડા ફાટી ગયા. તમે એમની સાથે ફાઇટિંગ કરી મને બચાવી લીધી, પણ પછી પોતે જ બેભાન થઈ ગયેલા. નક્કી ફાટી ગયેલા કપડામાંથી મેં કઈ ન જોવાનું જોઈ લીધું હશે એટલે બેભાન થઈ ગયો હોઈશ. ના ના ના, એમની સાથે ફાઇટિંગ કરતા કરતા તમને પણ ઈજા થઈ હતી, તો મને એમ કે તમને કઈક મૂંઢ મારતો નથી લાગ્યો ને? એ ચેક કરવા માટે મેં તમારા કપડા ઉતાર્યા હતા. મેં તારી ઇજ્જત બચાવી અને તે મારી આબરૂ લૂંટી. ચેક કરવા માટે જ મેં કપડા ઉતાર્યા હતા. પછી તો મારા કપડા પણ ફાટી ગયા હતા ને, એટલે મેં એમ વિચાર્યું કે તમારા રૂમમાં મારા માટે કોઈ કપડા હોય તો. પણ તમારો કબાટ તો લોક્ડ હતો. હા, હું મારું કબાટ, મારી જાત અને મારી કાયા હંમેશા આમ ઢાંકીને રાખું છું, સમજી? છાયા છાયા નહીં, માયા માયા.
સોરી, ક્યાં હતા આપણે? હા, કબાટમાં. હું કબાટ પાસે ગઈ, લોક્ડ હતું એટલે મેં સમજી તમારી પાસે ચાવી માંગવા આવું, પણ તમે તો ચાદર ઓઢીને ઘસ ઘસાટ સુઈ ગયા હતા, એટલે મારે ન છૂટકે આ તમારો જબ્બો પહેરવો પડ્યો. પણ તમે જો કાલે ન હોત તો મારી ઇજ્જત, મારી આબરૂ, હાય હાય. મેં તારી ઇજ્જત બચાવી અને તે મારી ઇજ્જત લૂંટી લીધી. મેં તમારું કશું નહોતું લૂંટ્યું, કે કાંઈ મસ્ત કપડાં નહોતા ઉતાર્યા. જોયું, શરમ પણ નથી આવતી આને. એમાં શેની શરમ, મને તો આદત છે. સ્ત્રીઓના કપડાં ઉતારવાની આદત પુરુષોને હોય એ વાતની તો મને જાણ છે, આને તો પુરુષના કપડાં ઉતારવાની આદત છે. એમ નહીં, હું નર્સ છું, એ પણ મેન્ટલ હોસ્પિટલની. બિચારા ગાંડા દર્દીઓને નવડાવી ધોવડાવીને એમને સ્વચ્છ કપડાં તો પહેરાવવા પડે ને. અરે પણ એ તો ગાંડાઓને ને, હું ગાંડો નથી. થઈ જશો, આમ ને આમ ગાંડા થઈ જશો. હે ભગવાન, મને તો લાગે છે અમને સાચે મૂંઢ મારતો નથી લાગ્યો ને. અંદર કપડાં કાઢીને રાખે છે, જઈને પહેરી લ્યો. ઠીક છે. ને હા, સાંભળો છો, ખંખેરીને પહેરજો. શું? કપડાં કેમ ડાઘા લાગે છે ને? એ શેના ડાઘા? ધૂળના, ધૂળના ડાઘા લાગ્યા છે. ઓકે, ડાઘા લાગ્યા છે. એક મિનિટ, આ કોણ આવ્યું પાછું? એ હા હા ભાઈ, લઉં છું. હલો, હા, ગાંધી મહેતા એન્ડ પટેલ સન્સ. અરે હા ભાઈ, રંગીલદાસ બિહારી, તમારા લોયર હજી સુધી આવ્યા નથી. હા હા, ઠીક છે ઠીક છે, આવે એટલું તમારો મેસેજ આપી દઈશ. ઓકે ઓકે ઓકે, હા હા, મૂકો ત્યારે. ચા સાકર ક્યાં છે? અરે ચા સાકર છોડ, માયા માયા માયા, બેસ 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 બેસ, પ્લીઝ બેસ અહીંયા. મને કે કાલે તે મને ચેકઅપ કર્યું. હા, પછી શું થયું? પછી મેં તમને સ્મેલિંગ સોલ્ટ સુંઘાડ્યું જેથી તમે ભાનમાં આવો. તો હું ભાનમાં આવ્યો? હા. પછી મેં શું કર્યું? પછી તમે અલગ ગુંડાઓ સાથે આમ ધીશું, સોરી, એટલે આમ ધીશું ધીશું કરવાની એક્શન કરી અને મોટી મોટી ગાળો આપી. બેશરમ, નાલાયક. હું આવું બોલ્યો? હા. અને મારા શરીર પર કપડાંય નહીં, વગર કપડે હું કેવો દેખાતો હોય? સાચું કહું, એકદમ રણબીર કપૂર જેવા. એટલે તમે બહુ બધા ઉશ્કેરાઈ ગયા હતા. હું ઉશ્કેરાઈ ગયો તો? હા. પછી મેં શું કર્યું? પછી તમે મને આમ પકડી અને એકદમ પાસે લીધી. લીધી? ઉંઘાડ્યા. કલા પતી ગયું, સત્યાનાશ થઈ ગયું. મારા વર્ષોની તપસ્યા પર તે પાણી પહેરવી નાખ્યું, મારું અખંડ બ્રહ્મચર્ય તે તોડી નાખ્યું. શું બોલો છો તમે? અરે, તે તારી એક રાતની મજા માટે મારા 50 કરોડ ઉપર પાણી ફેરવી નાખ્યું, મારું શિયાળ ભંગ કર્યું. શું બોલો છો તમે? મારી માં મારા માટે 50 કરોડનો વારસો મૂકી ગયેલી, પણ સાથે વિલ બનાવતી ગઈ કે મારે 32 વર્ષ સુધી અખંડ બ્રહ્મચાર્યનું પાલન કરવાનું. પણ તારા જેવી છોકરી મારું બ્રહ્મચાર્ય તોડી નાખ્યું, મારા સુપડા સાફ થઈ ગયા, તે મને બરબાદ કરી નાખ્યો. તું સમજે છે શું પોતાની જાતને? મારા જેવી સીધી સાદી છોકરી પર આવો આક્ષેપ મૂકતા તને શરમ નથી આવતી? અને મારી ઇજ્જત લૂંટતા તને શરમ નહીં આવી? અરે, એક છોકરી પોતાની જાતને ન સાચવે એટલી મેં મારી જાતને સાચવેલી. પણ તને તારા જેવી મોજ મજા કરવા વાળી છોકરીને આ બધું ક્યાંથી સમજાય? ચૂપ રહેશે? હવે કાન ખોલીને મારી વાત સાંભળ. શું ખોલીને? કાન ખોલીને વાત સાંભળ. મેં છે ને ગઈકાલે રાત્રે ફક્ત તને ચેકઅપ જ કર્યો છે. ખરેખર? હા. પણ તે તો હમણાં કીધું કે તે મને આમ સુવડાવી દીધેલો. ઊંઘની ગોળી. હે? ઊંઘની ગોળી ખવડાવી હતી જેથી તને આરામ મળે. નહીં, મારા માનવામાં નથી આવતું. મારે માનવું છે પણ મારા માનવામાં નથી આવતું. અંધારી કાળી રાત, મારા જેવો જુવાન જોધ, હેન્ડસમ યુવાન. અને તું પણ તો કહેતી હતી ને હમણાં કે હું રણબીર કપૂર જેવો હતો, તો તું શું કેટરીના કેફ થઈ ગયેલી? ના. તો પછી મારા કપડાં કેમ પહેર્યા? મારા કપડાં ફાટી ગયા હતા, પહેરવા લાયક ન રહ્યા હતા, એટલે તો મારે આખી રાત અહીંયા રોકાવું પડ્યું. સાચું કહે છે? એક મિનિટ, કોણ છે હમણાં? હલો, હા, અરે હા, ગાંધી મહેતા એન્ડ પટેલ સન્સ. મને કોણ? માસી. જો માસી, તમે અત્યારે ફોન શું કામ કર્યો છે મને?
કેટલા વાગે? 10? માસી, તમે આ ટાઈમ કેવા માટે મને ફોન કર્યો છે? તમે બરાબર ધ્યાન રાખો છો ને, આજે મારો બર્થડે છે. હા, અરે મને તમારા આશીર્વાદ નથી જોઈતા, સમજ્યા માસી? હા, કારણ કે છે ને, તમે મારું ભલું નથી ઈચ્છતા. તમે તો ઈચ્છો છો કે મારું બ્રહ્મચર્ય તૂટી જાય, એટલે મારો વારસો તમને મળે. હા, અરે માસી, મારો વારસો મેળવવા માટે તમે શું શું નથી કર્યું? હે, ભાડાની રંભા, મેનકા, ઉર્વશી, માસી, તમે નહીં સુધરો એમને. ફોન મૂકો, ફોન મૂકો. પહેલા ઉર્વશી, પછી રંભા, પછી મેનકા, ને હવે માયા. હે, સાચું બોલ, તને મારી માસીએ મોકલી છે ને? હા, કેટલો ચાર્જ લે છે તું? હા, કોઈનું શિયાળ ભંગ કરવાનું? અરે ભીખ માંગતે મારી પાસે, હું તને 2-5 લાખ આમ આપી દેતે, પણ હવે હું તને નહીં છોડું, નહીં છોડું તને. જો જો પ્લીઝ, તો આવું ના કર, મારો જબ્બો ફાટી જશે. તો ભલે ફાટી જાય, હવે મને કોઈની ચિંતા નથી. હવે હું 32 વર્ષનો થઈ ગયો છું, રઘુવાયેલો થઈ ગયો છું, હવે તને નહીં છોડું, નહીં છોડું. જો 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 પ્લીઝ, તો આવી રીતે નહીં કર, મારો જબ્બો ફાટી જશે. તો ભલે ફાટી જાય, નહીં ફાટે ને તો હું તારો જબ્બો ફાડીશ. તે મારી ઇજ્જત લૂટી લે, હવે હું તારી ઇજ્જત લૂટીશ. જો 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 પ્લીઝ પ્લીઝ પ્લીઝ, મારા પર વિશ્વાસ કર. ગઈ કાલે રાત્રે ફક્ત ને ફક્ત મેં તારી સારવાર કરી હતી. ખરેખર? સાચું બોલે છે? એક મિનિટ. એ ભાગ નહીં, આ ગીતાના સોગંદ ખાઈ કે તું જે કહે છે સાચું કહે છે. હું આ પવિત્ર ગીતાનો સામ ખાઈને કહું છું કે ગઈકાલે રાત્રે મેં તારી સાથે કઈ વલગર નથી કર્યું. ખરેખર? થેન્ક યુ માયા. 2 ઘડી તો મને એવું લાગ્યું કે પ્રલોભનના મહાસાગર પાર કરીને આવેલી મારી સંયમની નૌકા કિનારે આવીને ડૂબી ગઈ. અને તને ખબર નથી, મને એમ લાગે કે બધું ખલાસ થઈ ગયું. તમે શું કરો છો? હું શું કરું છું પણ યાર, મને ખબર નથી પડી કે મને અત્યારે શું થઈ રહ્યું છે, પણ મને ઘણું બધું થઈ રહ્યું છે. મને સારું લાગે છે, કાનમાં ઘંટડી વાગી રહી છે. તને તને એવું કંઈ થઈ રહ્યું છે? ના, મને કશું નથી થતું, તને થતું હશે. તો કે પછી ગીતા પર હાથ મૂકીને સોગંદ ખા કે તને કાંઈ નથી થતું. હોસ્પિટલમાં ડોક્ટર વાતે વાતે મને દવાઓ ખવડાવે, ને અહીંયા તું વાતે વાતે મને સમ ખવડાવે. આ તે કઈ જિંદગી છે? ના, એટલે કે માયા, એવું થયું ને કે જાણે મને એવું તારી આંખમાં દેખાયું, એટલે મને થયું કે જે મને થયું એવું તને થયું હશે. એટલે કે થયું કે તને જે થયું છે એ મને થયું છે, પણ એ જે થયું છે તને થયું, મને થયું ને, જે તારું ને મારું થયું જે થયું છે ને, જે થયું આવું થયું. જો હવે મને હોસ્પિટલમાં જવું છે, મારી ડ્યુટીનો સમય થયો છે, પ્લીઝ મારી હેલ્પ કર ને. એ જબ્બી રોકાઈ જાય ને, આવું શું કરે? હું બહુ સારો માણસ છું. બહુ સારો માણસ છે. હમણાં 2 મિનિટ પહેલા પેલા ગુંડાઓની જે મારી પાછળ લાગી ગયેલો. એ તો થોડો ઉશ્કેરાઈ ગયો તો. ઉશ્કેરાઈ ગયો તો? શરમ નથી આવતી એવું બોલતા? તમને પુરુષોને સ્ત્રીઓને જોઈને ઉશ્કેરાઈ જવા સિવાય બીજું કઈ આવડે છે? ઉશ્કેરા સેવાય જેવાય બીજું કઈ કરવાનું હોય? તારા માને અને પેલા ગુંડાઓમાં ફક્ત સમયનો જ ફરક છે. એ મને જોઈને તરત ઉશ્કેરાઈ ગયો તો. તને જરાક વાર લાગે છે? આમ સોરી માયા, બીજો રાઉ નહીં થાય પ્લીઝ. બાકી હું માણસ સારો છું. હા, આ ગીતાનો સોગંદ, બસ સાચું કહું છું. શું છે, આજે મને 32 વર્ષ પૂરા થયા ને, આજ સુધી મેં અખંડ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે ને, એટલે બાકી હું માણસ આમ ટનાટન છું. ઘણી વાર ઘંટડી વાગી, પણ મેં વાગવાનો દીધી, મેં કંટ્રોલ કર્યો. ઠીક છે ઠીક છે, મારા માટે કંઈ કપડાં તો લાવી દે. તારા માટે કપડાં લે, હમણાં લાવું છું. એ જબ્બી, તારી સાઈઝ શું છે? 36-28.
36. ઓહ, અને સાઈઝ 36, મારી કમર 36. વાહ, શું મેળ છે. એ જભી, એક મિનિટ, મારી કબાટની ચાવી તો ખોવાઈ ગઈ છે અને મારું પર્સ અને પૈસા બધા અંદર છે. પછી હું તને કપડાં ક્યાંથી અપાવું? હાયલા, એટલે મારે આખો દિવસ આમ જ ફરવાનું? આ તો પણ હું શું કરું? જો મેં તને ગુંડાના સકંજામાંથી છોડાવી, હા, આ વાતની જાણ મારી માસીને થઈ જશે ને તો મારા વારસામાંથી મને સાફ કરી નાખશે અને તારી પણ ઇજ્જત જશે. અરે પણ મન સાફ હોય તો શા માટે ડરવાનું? અરે ધૂળ સાફ, અરે મારો વારસો સાફ કરી નાખશે. જો હું કોઈ રિસ્ક લેવા નથી માંગતો તો અહીંથી જાય છે કે નહીં, નહીં તો પછી રાતવાળા ગુંડાને અહીંયા બોલાવીશ. એ એ ગુંડા ભાઈ, એ એ લેકે જાવ ઇસકો, જબ્બે કે સાથ લેકે જાવ, જાવ જા. એ શું કરે તું? મારી બેનપણીને ફોન કરું છું. હા, ટ્રાય કરું છું એ મારા માટે ડ્રેસ લઈને આવે તો. હા, જલ્દી 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 કર. હા સા, આખું કામ મોડેથી કરે છે. હા હાય, હા આશા, હા હું માયા. આઈ એમ સો સોરી યાર, મને ખબર છે તું મારી ચિંતા બહુ કરતી હશે. ગઈકાલે રાત્રે આવી ન શકી ને એટલે, પણ હું શું કરું, બહુ મોટી મુસીબતમાં ફસાઈ ગઈ હતી. એ લાંબી વાત છે, હું તને પછીથી કહીશ. હા પણ સાંભળ ને, હમણાં એક પ્રોબ્લેમ છે યાર. હા, મારા બધા કપડાં ફાટી ગયા છે. શું તું તું હશે છે? શા માટે આ કોમેડી થોડી કરું છું, ટ્રેજેડી છે. હા તું પ્લીઝ મારા માટે એક ડ્રેસ લઈ આવ. હા હા, એક મિનિટ, હું ક્યાં છું? મારા ઘરે. હા હું ઘરે છું. સરનામું બોલશે? સરનામું. સરનામું તારા ઘરનું પૂરું સરનામું બોલશે તું? બ્લોક નંબર 30, યુનિયન પાર્ક, ચેમ્બુર ઈસ્ટ. સાંભળી લીધું? હા પ્લીઝ યાર, જલ્દી આવી જા. શું? ઓહ માય ગોડ, ના ના ના, પ્લીઝ જેટલું બને એટલું જલ્દી આવજે પ્લીઝ. હા શું થયું? આ તો ચેક સાંજે આવશે. એ ના ના ના, ખલાસ, ખેલ ખતમ. તું અહીંયા નહીં રોકાઈ શકે, તારે જવું જ પડશે. કેમ? અરે કેમ શું, મારો પેલો સોલિસિટર અહીંયા હમણાં આવવાનો છે, એ તને આ જબ્બામાં જોઈ જશે તો શું વિચારશે? અરે વિચારવા દે, હમણાં તો તે કીધું તું પૂરા 32 વર્ષનો થઈ ગયો છે તો શા માટે ડરે છે? એ આજે સવારે 10 વાગ્યા સુધી, ગઈકાલ રાત સુધી મારી પરીક્ષાઓ ચાલુ જ હતી. જો 50 કરોડનો સવાલ છે, હું કોઈ જોખમ લેવા નથી માંગતો, તારે જવું પડશે. અરે પણ હું આવા વેશમાં ક્યાં જઈશ? એના કરતાં એક કામ કરીએ, જો કોઈ પણ આવશે ને તો અહીંયા હું ક્યાંય સંતાઈ જઈશ. હા, અને પછી આવીને તને શોધશે ને તો પકડાઈ જશે, તો મારું તો આવી જ બનશે ને. ના ના, એક કામ કર, એના કરતાં મેં કાલે જે કપડાં પહેર્યા એ પહેરીને તો અહીંથી જતી રહે. એ સાંભળ, હા એ મને નહીં થાય. ક્યારે? કેમ નહીં થાય? અરે એ શક્ય હોત તો ગઈકાલે રાત્રે ન કરી લીધું હોત. આટલા પ્રયત્ન કર્યા, નિષ્ફળ ગઈ ત્યારે તો આ જબ્બો પહેરવો પડ્યો. અરે પણ મારા કપડાં તને કેમ ન આવે? તારો શર્ટ મને ટૂંકો પડે છે. કઈ રીતે? જો આ એ તને નહીં સમજાય. હે, મને લાગે છે પેલો રંગીલદાસ આવી ગયો છે. એ તો જલ્દી છુપા. એ બાબા, કપડા એ ભગવાન. અરે તું, અરે છુપવાની જગ્યા નથી, બેસવાની જગ્યા છે. તું શું કરી રહ્યો છું? છોકરી સામે કપડા પહેરી રહ્યો છું. પેલો રંગીલદાસ જોશે મને તો મારું આવી બનશે. એ પથ્થા, અરે છુપવાની જગ્યા નથી, આમ જા, અહીંયા જા. અરે દેખાઈ જઈશ ત્યાં, તું અંદર જા. એ કામ કર, બેડરૂમમાં જા, બેડરૂમમાં જા, બેડરૂમમાં જા. અરે અહીંયા જા, અહીંયા જા. બહાર નહી આવતી જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી, સમજી? ચૂપચાપ બેસી રહેજે. એ ભગવાન, એ ઓ માય ગોડ, આવી રંગીલદાસ આવી ગયો. આવો આવો રંગીલદાસ, આવો આવો. અરે ભાઈ, રંગીલદાસ નથી, છગન છું, છગન કુરિયર વાળો. છગન, તું પાછો અહીંયા? અરે હા યાર, તે જે એડ્રેસ બતાવ્યું તું એ પ્રમાણે હું એડ્રેસ ગોતવા માટે ગયો તો ત્યાં 47 નંબરનો બંગલો મળ્યો. 49 નંબરનો બંગલો મળ્યો, પણ 48 મળ્યો જ નહીં. અરે 48 વચ્ચે આવે ને? હા એ મને ખબર છે, પણ વચ્ચેથી ગાયબ થઈ ગયો છે. ગાયબ થઈ ગયો? હા, મને લાગે છે કે કોક ધાપી ગયું છે. અરે યાર, રખડી રખડીને થાકી ગયો, આખી આખી રાત રખડ્યો. અરે રખડી રખડીને ચાલી ચાલીને ચાલી ચાલીને મારા પગ દુખી ગયા. મારી સાયકલ બિચારી મારી હારે ટીણીંગ 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 કરતી ચાલતી હતી, એના એ ટાયર દુખી ગયા. હું એટલો થાકી ગયો છું, એટલો થાકી ગયો છું ભાઈ. પાણી મળશે? પાણી માટે આટલી મોટી રામાયણ કરી લાવું છું? ઉભો રહે. હે ભગવાન, આને પણ હમણાં જો. આ આખા એરિયામાં તમે જ એક સારા માણસ છો. બાકી પેલા 10 નંબરના બંગલામાં મેં પાણી માંગ્યું તો પેલી છોકરી હજી તો મને પાણી આપે. એની પહેલા એનો બાપ વિફર્યો.
મને કે ખબરદાર ખબરદાર, જો અજાણ્યા માણસને પાણી આપ્યું છે તો. અરે મેં એને કીધું, ભાઈ પાણી માંગુ છું છોકરી નહીં, પણ ન માન્યો ન માન્યો ને હાલી હાલીને પાછો અહીંયા આવ્યો. પાણી, ઓહો પાણી તૈયાર છે? ભગવાન તમારું ભલું કરે. વાહ વાહ વાહ, ચાલો મારું કામ થઈ ગયું છે. હવે દરવાજો ક્યાં છે ભાઈ? દરવાજો અહીંયા છે ને, તું જા. હા ચાલો. અરે દોસ્ત, મેં તને દોસ્ત કહ્યો ને, આપણે મારા બર્થડે પણ સેલિબ્રેટ કરવાના હતા ને, મેં તો રહી ગયો. બેસ ને બેસ ને. અરે પણ હું છગન છું, કુરિયર વાળો. અરે આ દુનિયામાં થોડા ઘણા અંશે દરેક પુરુષ છગન જ હોય છે. મને ખબર છે, પણ તું બેસ તો ખરી, તું થાકી ગયો છે. હમણાં તે કીધું ને સાયકલ થાકી ગઈ, તું પણ થાકી ગયો. એટલે બે આરામ થી. મમ્મને થોડું થોડું યાદ આવવા માંડ્યું છે. ગલ્લી માં તમે જેવા જશો ને, એટલે કોઈ પણ સામાન્ય છોકરા ને પૂછશો ને તો બતાવી દેશે. અરે ભાઈ, અડધો કલાક ફર્યો પણ એક છોકરો જ ન મળ્યો. અરે પછી મળ્યો ને મેં પૂછ્યું તો મારો બેટો મારી મજાક કરી મને શું કે ખબર શું? ધારો જો આટલા નાના છોકરાને એડ્રેસ પૂછતા છલમ નથી આવતી? અરે ભાઈ, આ કઈ નોકરી છે? મારા શેઠ થી લઈને ગલીના છોકરા સુધી બધા લોકો મને ખીજાય છે. બસ આ દુનિયામાં એક જ એવી વ્યક્તિ છે, મારી વાઈફ, જે મને ક્યારેય ખીજાતી નથી અને એનાથી હું ડરતો નથી. હા પણ બસ એક વાર મને અમેરિકાના વિઝા મળી જાય ને તો હું ડ્રાઇવિંગ કરીશ ને મારી પત્ની ને હું બંને જણા ખાઈ પીને જલસા કરીશું. મારું પાર્સલ ક્યાં છે? છગન, પાર્સલ કુરિયર કરી દીધું છે. હે, એ પાર્સલ કુરિયર કરી દીધું છે? તો હું છૂટો. હે રૂપમતી, હે રૂપમતી, દરવાજો ખોલ રૂપમતી, તારો આશિક આવી ગયો છે. જો રૂપમતી, આજે મારી પાસે 200 રૂપિયા છે. કેટલા? 200, અને પણ 50-50 ની 4 નોટ. એટલે આજે તારી સાથે 4 વાર ગચ્યું પચ્યું. રૂપમતી કોણ છે? બાજુના બંગલામાં રહી છે. તો એની પાસે 4-4 વાર શું માંગે છે? એ રૂપમતી, એ જે માંગી રહ્યો છે હું તને પછી સમજાવીશ. પેલા આને સંભાળ, આ આને શું થઈ ગયું છે? આને ઊંઘ આવી રહી છે. ઊંઘ આવી રહી છે. એ એ એ બેસ, એ બેસ અહીંયા. એ રૂપમતી, એ રૂપમતી, અરે મેં ને ઊંઘની ગોળી ખવડાવી દીધી છે. ઊંઘની ગોળી? હા. અરે તું એક ઓછી હતી કે તે આને પણ છોડાવી દીધો? અરે હમણાં પેલો રંગીલદાસ આવતો જશે. અરે એટલા માટે તો જો એના કપડા ધ્યાનથી જો, ટેમ્પરરી આ મને ચાલી જશે. ચલ મને મદદ કર, એના કપડા ઉતારવામાં. ઓકે, જલ્દી કર. રૂપમતી, ચાર વાર કચુ પચુ. રૂપમતી, અરે રૂપમતી નથી, ચૂપ રહે. અરે કાઢવા દે. અરે યાર, આ માણસ ઊંઘમાં કઈ પણ કરે છે. એને અંદર લઈ જા, અંદર લઈ જા. હમણાં રંગીલાસ આવશે ને, તમને બંને જોશે ને તો મને રંગે હાથે પકડી પાછે. અરે મારો વારસો જશે, એ બી જલ્દી જા. એક મિનિટ, આમ આવા. રૂપમતી, હું રંગીલદાસ.
માયા માયા ચલી બહાર. અરે રંગીલદાસ બહાર આવીને ઉભો છે, જો હું જ્યાં સુધી કહું ને ત્યાં સુધી બહાર નહીં આવતી. હા અને પેલા બહાર આવી ગયો અને સંભાળ ને સંભાળ ક્યાંથી. અને 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 અરે ટી શર્ટ કાઢ ને તું. અરે પણ પેલો રંગીલદાસ બહાર ઉભો છે, એ આને જોઈ ગયો તો હું શું કહીશ. અરે પેલા ટી શર્ટ કાઢ. ટી શર્ટ કાઢ એમ કે જાડિયા ટી શર્ટ કાઢ દે. એ માં ચાલુ ટી શર્ટ છે કે તંબુ. રહમતે એ માં શાળા એ અંદર લઈ જા, અંદર લઈ જા. અને એ જાડિયા અંદર જા. અરે રેવા દે ને અહીંયા બેસાડી દે. લાફિંગ બુદ્ધા લાગશે. શું લાફિંગ બુદ્ધા લાગશે? આ શ્વાસ લઈ રહ્યો છે તો લેવા દે ને. અરે એની છાતી ઊંચી નીચે થાય છે તો થવા દે ને. જાને મારી માં અંદર જા, મારે કોઈ જોખમ નથી લેવું. એ જાડ્યા રૂપતે બોલા, એ રૂપતે બોલા. જા જા જા, એ રૂપતે અંદર છે. જા જા જા, એ સતાઈ છે, એ બહાર નહીં આવતી. આવ્યો આવ્યો આવ્યો. આવો 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 સાહેબ. પાછો દરવાજો બંધ નથી કરવા મારા મોઢા પર? ના કે તો હું આવી જાઉં. હા આવો 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 સાહેબ આવો આવો. હું રંગીલદાસ, રંગીલદાસ બિહારીલાલ, ગાંધી મહેતા ને પટેલ ને ત્યાંથી આવું છું. એમનો ફોન આવ્યો તો એમને કીધું કે તમે આવવાના છો. એ બધી વાત તો પછી, પહેલા ઘરમાં કોણ કોણ છે? કોઈ નથી. એ ખોટું બોલો છો. ક્યાંથી ખોટું બોલો છે ને? હું છું, તમે છો, આપણે બંને છીએ. તપાસ કરું? સાહેબ તમને મારી પર વિશ્વાસ નથી? સવાલ વિશ્વાસનો નથી, સવાલ 50 કરોડ રૂપિયાનો છે. શું છે કે તમારી મમ્મીના વિલ પ્રમાણે તમે આજે સવારે જ 32 વર્ષ પૂરા કર્યા છે. હા મને વિલની શરતો ખબર છે, પણ તમારા ગાંધી મહેતા પટેલ સંસે 2 વર્ષથી મારા ઉપર ચાપતી નજર રાખી છે. એ તો રાખવી જ પડે ને. એ લોકો તમારી મમ્મીની પ્રોપર્ટીના ટ્રસ્ટી છે, અને આજ સવાર સુધી તમારા વાલી પણ એ લોકો જ હતા. અરે એ લોકોએ તમારી પર નજર ન રાખી હોત ને, તમે પ્રોપર્ટીથી ક્યારના હાથ ધોઈ બેઠા હોત. અરે સાહેબ તમારી કંપની વાળાએ છે ને જાત જાતના ડોક્ટરો પાસે મારી તપાસ કરાવડાવી, અને મનોવૈજ્ઞાનિક પાસે લઈ ગયા, ઉલટા સીધા સવાલ પૂછી, ફાઇનલી મને ગઈકાલે સાંજે સર્ટિફિકેટ આપ્યું કે હું કાચો કુંવારો છું. મને ખબર છે, તમારો કેસ ગઈકાલે જ મને સોંપવામાં આવ્યો, એટલે ગઈકાલે રાત્રે બેસીને મેં તમારા કેસનો ડિટેલમાં સ્ટડી કર્યો છે. છતાંય વિશ્વાસ નથી? વિશ્વાસ પૂરેપૂરો છે, પણ ગઈકાલ સાંજ સુધી. ગઈકાલ રાતનું શું? અરે સાહેબ તમને ડોક્ટરોએ સર્ટિફિકેટ આવે 14 કલાક પૂરા થઈ ગયા. બોલો હા. અરે સાહેબ જુવાની, જુવાનીનું જોશ. અરે સાહેબ 32 વર્ષ સુધી નકોરડા ઉપવાસ કરવા પડ્યા હોય, અને સામે કોઈ સુંદર સુશીલ કન્યા આવીને ઊભી રહી જાય તો તમારા જેવો માણસ તો છોડો, મારા જેવો હિમેન પણ 14 કલાકમાં 14 વખત તો નહીં પણ કમસે કમ 7 વખત તો ખાટલો ખખડાવી જ નાખે. તમે કેટલી વાર ખાટલો ખખડાવો ગઈકાલ રાતથી હમણાં સુધીમાં? અરે મેં એક પણ વાર ખાટલો નથી ખખડાવ્યો. શું વાત કરો છો? હા હું 4 કોટથી ડરું છું. 4 કોટ? એ કયા કયા? સફેદ કોટ એટલે ડોક્ટર, ખાખી કોટ એટલે પોલીસ વાળો, કાળો કોટ એટલે વકીલ. હું તો ચોથો કયો? પેટીકોટ, પેટીકોટ, કોટ કોટ, પેટીકોટ, કોટ કોટ, પેટીકોટ, કોટ કોટ, પેટીકોટ, કોટ. અરે ભલા માણસ પેટીકોટ થી કોઈ ડરતું હશે? નહીં 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 નહીં. તમે મને કહો છો પણ મને તમારી વાત પર ભરોસો નથી બેસતો. અરે શું છે કે બની શકે, બની શકે કે ગઈકાલ રાત થી અત્યાર સુધીમાં તમારા થી કઈ બની ગયું હોય, કઈ થઈ ગયું હોય. ન બની શકે સાહેબ, હું એક એટલો મૂરખ છું કે એક રાત માટે ઉતાવળ કરી હું મારા કરોડોના વારસો પર પાણી ફેરવી નાખો? એ સાબિત કેવી રીતે કરી શકાય? અને આ બાબતમાં આજના જમાનામાં કોઈ ડાયું નથી ભાઈ. જો તમારે જે સાબિત કરવું હોય ને બધી લીગલ ફોર્માલિટીઝ પતી જાય ને પછી કરતા રહેજો. હા પણ એની પહેલા શું લેશો? એક કઈ નહીં. એવું તો કઈ ચાલે, પહેલી વાર મારે ત્યાં આવ્યો છે, કઈક તો લેવું પડે ને. અરે સાહેબ મારી ઉંમર, ડોક્ટરે ના પાડી છે. 6 મહિના પહેલા ડોક્ટર પાસે હું ગયો હતો. ડોક્ટરે મને કીધું કે ભાઈ કાં તો દારૂ છોડો, કાં તો છોકરીઓ અને સ્ત્રીઓ સાથે ગમ્મત કરવાનું છોડી દો. ગમ્મત? હા કેમ આમ કરો છો? એક પુરુષ એક સ્ત્રી સાથે બંધ દરવાજાની પાછળ આખી રાત જે કરે એને ગમ્મત જ કહેવાય ને. ગચુ પચુ. હા તો પછી તમે શું છોડ્યું, દારૂ કે ગમ્મત? ગમ્મત કરવાનું તો કે છોડાતું હશે, દારૂ તો પાછલી ઉંમરે ક્યાં નથી પીવાતું. હે બહુ રંગીલા માણસ છે. એમાં કોઈ પણ રીતે વાંક મારો નથી. હા શું છે ને
કે મારો શુક્ર બહુ પાવરફુલ. પણ સાહેબ જો મારા ઘરમાં તમને ગમત કરી શકે એવી કોઈ વ્યક્તિ મળવાથી રહી, અને દારૂ તો તમે પીતા જ નથી, તો પાણી પીશો એમ પૂછું છું. પાણી હમણાં નહીં, પછી. ઓહો હો હો હો, ઘરમાં ગીતાય રાખી છે ને કઈ? સારું છે, પુસ્તક સારું છે. શું છે ને કે મેં તો નાનપણમાં જ ભગવદ્ ગીતા પચાવી લીધેલી. કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, એટલે કર્મો તો કરવાના, કર્મો તો કરવાના જ, પણ ફળની આશા નહીં રાખવાની. આપને કામની વાત કર્યો તો કેમ? પેલી રાહ જોતી હશે બેડરૂમમાં કા? બેડરૂમમાં કોઈ નથી. મારી ઉંમર થઈ ગઈ છે પણ નાક હજી સાબુત છે હો. આખી વાતમાં નાક ક્યાંથી બચાવ્યું? અરે સાહેબ, તમે ઊંચા માઇલી અગરબત્તી બાજુના રૂમમાં પ્રગટાવો, દેખાય ભલે નહીં, સુગંધ તો આવી જાય ને. સાહેબ તમે મહેરબાની કરીને. ચિંતા નહીં કરો, આપણી આખી ફોર્માલિટી પતી ગયા પછી મારે બેનને ફક્ત એટલું પૂછવું છે કે બેન, તમે આ ભાઈને પારણું આજે 10 વાગ્યા પહેલા કરાવેલું કે 10 વાગ્યા પછી? અરે મેં કોઈ જાતના પારણા નથી કર્યા. આ ગીતા પર હાથ રાખીને સોગંદ ખાઉં છું કે મારા પારણા હજી ચાલુ જ છે. એટલે તમે હજી પારણા નથી કર્યા? હા. ઓહો, તો તું બહુ ક સમય આવી ગયો કા? એ પણ સાચું કેજો, ક્યાં સુધી પહોંચેલા? મોસંબીના રંગ સુધી કે મગના પાણી સુધી? ટાઢા પડો, ટાઢા પડો, ઉશ્કેરાઈ ગયા, ટાઢા પડો, નીચે બેસો, હેઠા બેસો. હવે ઊંડા શ્વાસ લો, હવે શ્વાસ છોડો. પણ કમાલ છો ભલા માણસ તમે પણ. આ તો શું છે કે મારી નોકરીનો સવાલ છે ને, એટલે આટલા બધા સવાલ પૂછું છું. બાકી માણસ હું ખરેખર બહુ સારો છું. મૂળભૂત છે ને મારી લાઈન એ પ્રોપર્ટીની છે. હા, એટલે વારસા મિલકતનો કેસ મને પહેલી વાર સોંપવામાં આવ્યો ને, એટલે આમ હિંમતે મરદા તો મદદે ખુદા. બોલો, કેમ કે બોલ્યા નહીં? હા, હજે પરમ દિવસથી જ વાત જોઈ લો ને. હું છે ને મારા કામથી બહારગામ ગયો હતો, ત્યાં આગળ હોટલનો કચરો નહીં પણ ઘર જેવું સાત્વિક ભાણું મંગાવ્યું હતું, પણ કંઈ જામ્યું નહીં. શું છે ને, ટૂંકમાં હું તો હજી હિંમત કર્યા કરું છું, પણ આજકાલ ખુદાની મદદ જરા ઓછી રહે છે. કડકડતી ઠંડી ને ધગધગતો તાવ અને બંને નો હુમલો પાછો એક સાથે, તમને તો રોજ હુમલા આવતા હશે કા? આવે જુવાની છે સાહેબ, હુમલા આવે. આ ઉંમરે હજી પણ મને ક્યારેક ક્યારેક આવા મેલેરિયાના હુમલા આવી જાય છે. હે, તો હવે આપણે મૂળ વાત પર આવીએ. તમે જે કહો છો એ તમે તમે પોતે છો, એ તમારે મને ખાતરી કરાવવી પડશે. અરે હું છું એની ખાતરી શું કરાવવાની હોય? કેમ આમ કરો છો સાહેબ? આપણા શાસ્ત્રોમાં લખ્યું છે સોહમ, એટલે એ જેવો છે એવો જ હું છું. હું એ છે અને એ હું છું, એ છે હું છું, એ હું છે. આવી બધી કન્ફ્યુઝન ન થાય ને, એટલા માટે તમે સ્વર્ગસ્થ સુમતી બેનના સુપુત્ર ટીકુભાઈ જાડેજા છો એ સાબિત કરતા પુરાવા તમારે મને આપવા પડશે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ચાલશે? ચાલી તો જવું જોઈએ, પણ એકલું નહીં ચાલે. હા, અરે સાહેબ, આજકાલ સ્કૂલ કોલેજના સર્ટિફિકેટ પર ભરોસો રાખવા જેવું ક્યાં રહ્યું છે? પાસપોર્ટ ચાલશે? એ પણ નકલી ક્યાં નથી બનતો. પણ હા, બંને ભેગા આપશો તો આપણે ચલાવી લઈશું. તો પહેલા બોલો ને, ક્યારના આડી તેડી વાતો કરી કરીને મારું મન ભટકાવો છો? એક મિનિટ ઉભા રહો, બધા પુરાવા રાખ્યા છે, મને ખબર છે આજે તમે આવવાના છો, એટલે બધી મેં તૈયારી કરીને જ રાખી છે. અરે આ લો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, અને આ રહ્યો મારો પાસપોર્ટ, ચેક કરી લો. બરાબર છે? હા, બધું બરાબર જ લાગે છે. બરાબર છે? આમાં તો તમારું બર્થ સર્ટિફિકેટ પણ છે ભેગું. કુંવર વેણ રે પધારજો, ગામ રાજગઢ, જિલ્લો રાજપીપળા. રાજગઢ અને રાજપીપળા, હું વર્ષો પહેલા ત્યાં ગયો હતો. એક જમીનદાર સાહેબની 300 એકર જમીનનો સોદો કરવાનો હતો. જમીનદાર સાહેબ પોતે તો લંડનમાં રહેતા હતા, પણ ઓહો હો હો હો, શું એમની જમીન જાયદાદ હતી, મોટી હવેલી,
ચાર ઘોડાની બગી, નોકર ચાકર હવેલીને ફરતે બગીચા, ને બગીચામાં મોટા મોટા ફુવારા. બહુ જલસો કર્યો હતો સાહેબ, બહુ જલસો કર્યો હતો. ત્યારે શું છે, મારી ઉંમર નહોતી થઈ એટલે ખુદાની મદદ પણ સારી એવી રહેતી હતી. બહુ કર્મો કર્યા સાહેબ, તો બહુ કર્મો કર્યા. આ પુરાવા પૂરતા છે? હે પુરાવા? હા. માતાનું નામ સુમતીબેન, પિતા અજ્ઞાત. ખરાબ ના લગાડો તો એક વાત કહું સાહેબ, તમારો બાપો જે કોઈ હશે ને, એક નંબરનો અભાગ્યો માણસ હશે. બાકી અટાણે પૂરા 50 કરોડની મિલકતનો ધણી હોત. અભાગ્યો જ નહીં, હરામખોર પણ હતો, હરામખોર. અરે મારી મમ્મીને પ્રેમ જાળમાં ફસાવી, એને કુંવારી માં બનાવી, એને દગો દઈને જતો રહ્યો હતો. ટાઢા પડો ભાઈ, ઇમોશનલ બહુ નહીં થવાનું. તમારા બાપાએ તમારી માને છેતર્યા પછી બીજે ક્યાંક લગ્ન કર્યા હોય, એનાથી અમને જો કોઈ દીકરી થઈ હોય અને એ દીકરીના લગ્ન અટાને તમારી હાથે થાય તો બહુ મોટો ગોટાળો થઈ જાય ભાઈ. હેલા, આ વિષય પર તમે ક્યારે વિચાર્યું જ નથી? ન જ વિચારો ને, તમે બહુ ભોળા છો. પણ મારી પાસે આમાંથી એક રસ્તો છે. હા, તમારે છે ને તમારા થવાવાળા ભાવિ સસરાને તમારી માનો ફોટો બતાડીને પૂછી લેવાનું કે ભાઈ આમની સાથે કોઈ જૂની ઓળખાણ, કઈ લફડું બફડું તો નહોતું ને? હા, અરે મારાથી આવું કઈ કહેવાય? સાચી વાત છે, તમારાથી તો એમ પણ ન કહેવાય. કા તો એક કામ કરીએ, તમે છે ને આમાંથી બીજો એક રસ્તો કાઢો, વિદેશ જઈને કોઈ વિદેશી યુવતી સાથે લગ્ન કરી લો. હા, જુઓ જુઓ ટાડા પડો, તમે આપેલા બધા ડોક્યુમેન્ટ્સ પરથી એ તો સાબિત જાણે થઈ જાય છે કે તમે જાતે પોતે એ ટીકુભાઈ જાડેજા. બરાબર, લ્યો ત્યારે આ પકડો તમારા ડોક્યુમેન્ટ અને મને અહીંયા તમારી સહી કરી આલો. લો, લાવો લાવો. હું તો ક્યારથી સવારથી રેડી છું, 32 વર્ષ સુધી રાજ. હા, આ શું છે? અરે કરો, તમે સહી કરો ને યાર. નને, અરે પણ, અરે ભલા માણસ, આ બધું છે ને લીગલ ભાષામાં લખેલું, તમે તમારે સહી કરી લો. નહીં કરું. કેમ? અરે આ વેચાર ખર્ચ છે. હે? હા, જુઓ ધ્યાનથી જુઓ. આ તો ભગો થઈ ગયો. શું થયું? મને લાગે છે, મને લાગે છે તમારા પ્રોપર્ટીના કાગળ કદાચ મારી ગાડીમાં જ ભૂલી ગયો. હા, તો ઉભો છો શું? જલ્દી જાઓ ને ફટાફટ કાગળ લઈ આવો. જલ્દી જાઓ, જલ્દી જાઓ. હમણાં લઈ આવું. મા, લોચો થઈ ગયો આ તો. એ ઘંટડી, એ ગયો. હા, એ ગયો, પણ હમણાં તરત પાછો આવતો હશે. અરે એને વેમ પડી ગયો છે કે ઘરમાં કોઈ છોકરી છે? માણસ છે કે ગડબડ માસ્ટર? અરે ગમે તે હોય, પેલા એને બેસાડ અને એનું પાટલું ઉતાર. અરે જલ્દી બેસાડ, બેસાડ, બેસાડ એને. અરે એ જાડિયા પેન્ટ કાઢ. એમ અડધો ઊંઘમાં ને અડધો ભાનમાં છે ને? હા, અડધો ઊંઘમાં ને અડધો ભાનમાં છું. હું જે કહીશ એમ કરીશ? હા કરીશ. તો ઉભો થા. ઉભો થાવ? હા ઉભો થઈ જાવ. હવે તારું પાટલું ઉતાર. એ પાટલું ઉતારી દે. એ હાલે પાટલું. અરે વાહ, હવે આપણે કહીએ છીએ એ પ્રમાણે કરે છે. છગન, પગે પગે લાગજો, એ અંગૂઠા પકડ. એ મારા નહીં તારા. અલે પકડ્યો. અરે હાથ ના નહીં, પગના. પગના પકડ્યો. ઉભો થા, વાકો વાર. એ કઈ રમત ચાલે છે? અરે યાર, આ કઈ રમત થોડી છે. અરે રંગીલદાસ બાર ઉભો છે, હમણાં આવતો જશે. એક તું ઓછી હતી કે આને પણ લઈને આવી છે? અરે એટલા માટે તું મેં આ કાબુમાં લીધો છે. જલ્દી જલ્દી અંદર લઈ જા. એ જા જા જા. એ જડ્યા મદે, હું પહોંચતી નથી અહીંયા. તું જા જા અંદર જા. રૂપમતી આવું છું. રૂપમતી દરવાજો ખોલ. એક મિનિટ ભાઈ, એક મિનિટ. આ ટ્રીટમેન્ટ તે કાલ રાત્રે મારી પર તો નથી અજમાવી ને? ના. શું ના? અરે મને અહીંયા સુડાવીને પછી મને ઓર્ડર કરીને મારી સાથે ગચુ પચુ પોચું પોચું તો નથી કર્યું ને? ગચુ પચુ પોચું પોચું એ શું છે? લે, તને ગચુ પચુ પોચું પોચું ખબર નથી? ના. આયલા, એટલે તું પણ મારા જેવી કાચી કુંવારી જ છે. ગચુ પચુ ને પોચું પોચું એ હું કરીશ ને. સાચે? પણ લગ્ન પછી. એ પણ મારા પતિ સાથે જ. પતિ સાથે? એ ભગો થઈ ગયો, એ ભગો થઈ ગયો. શું થયું? બહુ મોટો ભગો થઈ ગયો ભાઈ. શું થયું સાહેબ, શું થયું? અરે શું શું થયું, મેં મારી ગાડીના બધા પેપર ઊંચા નીચા કરીને જોઈ લીધા. એમાં બધા પ્રોપર્ટીના જ પેપર છે. તમારો વારસાનો એક ચબરખોય નથી.
તો હવે હવે શું? હવે પાછા જવું પડશે. તો સાહેબ બેઠા છો શું? જલ્દી ઘરે જાઓ. અને હા, હું તો કહું છું વાઈફના હાથનું ગરમા ગરમ જમીને આવજો. આરામથી 2-3 કલાક પછી આવજો. વાઈફના હાથનું ગરમ ગરમ જમવાનું? પણ સાહેબ વાઈફ જ નથી. કેમ, પિયર ગઈ છે? ના સાહેબ, પૈણવા તો ઘણી બધી તૈયાર હતી પણ હું જ ના પાડતો રહ્યો. માયા, મો માયામાંથી છૂટ્યા તમે. અરે ના રે ના સાહેબ, શું છે કે પૈણા વગર રોજ હનીમૂન મનાવવા મળતું હોય તો પૈણવાની ઝંઝટમાં કોણ ઉતરે? હવે જ્યારે પરણીને હનીમૂન મનાવવું છે તો ને મોકો જ નથી મળતો. અરે રૂપમદે ઈચ્છવદે રૂપમદે રૂપમદે રૂપમદે. આ કોણ છે? મારો પડોશી છે, પડોશી. હા, હું આનો પડોશી છું. અહીંયા શું કરે છે? અહીંયા શું કરો? અમે બંને એકબીજાના પડોશી છીએ. અરે મેં સવાલ કર્યો, એ અહીંયા શું કરી રહ્યો છે? હું શું કરી રહ્યો છું? એ પણ આવો ઉગાડો ઉગાડો. બાબા હા સાહેબ, સમજાવો. અહીંયા આવો, અહીંયા આવો. શું છે? આ છે ને થોડો ચસકેલો છે. એની માં પણ ચસકેલી છે. હા, એની માં જ્યારે બહાર જાય છે ને ત્યારે ચસકેલાને અહીંયા જ મૂકીને જાય છે. હા, બાકી બહુ ડાયો ડમરો એને કયા ગ્રો છે. હા, જો તમારે જોવું છે ને, એક મિનિટ, આમ આવો, આમ આવો. એ છગન સાહેબના પગે લાગો, પગે લાગો, પગે લાગો, પગે લાગો ભાઈ, બેસી પગે લાગો. સુખી થાજો ને ડાયા થાજો. હવે ઊભો થઈ જા, બેસી જા. ઓકે, વેરી ગુડ. ત્યાં નહીં, ઊભો થા, ઊભો થા. અહીંયા બેસ, અહીંયા બેસ, અહીંયા ખૂણામાં બેસ્યા, ખૂણામાં બેસ્યા. કેવો કયાગરો ડાયો ડમરો છે ને. અરે તમે ઊભા છો શું? જલ્દી ઘરે જાઓ ને મારા પેલા પેપર્સ લઈને આવો. હમણાં જલ્દી જાઓ. એક મિનિટ, એક મિનિટ. તમને દર વખતે દરવાજો ખોલવામાં મોડું આ ડાયા ગાંડાને કારણે થાય છે. તો હું પાછો આવું ને ત્યાં સુધી આને અહીંયા રોકી રાખજો. કેમ? અરે કેમ શું, મારે એને સવાલો પૂછવા પડશે. કેવા સવાલ? અરે કેવા સવાલ એટલે, તમે તમારા ઘરની અંદર આવો ડાયો ડાયો, ગાંડો ગાંડો, કયાગ્રો કયાગ્રો અને ઉગાડો ઉગાડો છોકરો સંતાડી રાખ્યો છે. નક્કી નક્કી દાળમાં કઈ કાળું છે? કોકમ લે છાનો રે ને, મારે આ કેસ આખો સીબીઆઈ ને સોંપવો પડશે. તમે કેવા શું માંગો છો? હું એમ કહેવા માંગુ છું કે તમે 32 વર્ષ સુધી જે ઉપવાસ કર્યા છે એ નકોરડા કર્યા છે કે ફરાળી? તમે કેવા શું માંગો છો? હું એમ કહેવા માંગુ છું કે તમે 32 વર્ષ સુધી કોઈ બાળા સાથે ગમ્મત નથી કરી, પણ આ ડાયા ગાંડા સાથે નહીં કરી હોય એની શું ખાતરી? એટલે તમે એમ કહેવા માંગો છો કે આની સાથે મારા આડા સંબંધ જેવી તમને શંકા છે? શંકા કરવી એ મારો જન્મસિદ્ધ અધિકાર છે. હું વકીલ છું ને. રૂપમદે ઈચ્છવદે રૂપમદે દરવાજો ખોલ. રૂપમદે કોઈ રૂપમતી નો આશિક લાગે છે. જો વારે ઘડી રૂપમતી રૂપમતી કર્યા કરે છે, હવે તો તમને ખાતરી થઈ ને કે મારા આની સાથે કોઈ સંબંધ નથી, બલકે એના કોઈ રૂપમતી સાથે સંબંધ છે. હા, એ બધું તો ઠીક છે, પણ આ રૂપમતી ઈચ્છા કુમારી કોણ છે? અરે યાર, બાજુના બંગલામાં જ રહી છે, એની બધી ઈચ્છા અધૂરી છે. શું વાત કરો છો? એટલે તો મારે તમારા વિશે તપાસ કરવા માટે એને મળવું પડશે. હા, જાઓ જાઓ, તપાસ કરો, જે કરવું એ કરો, પણ જલ્દી જાઓ. હા, આ તમારા ડોક્યુમેન્ટ લઈ આવું છું. પછી તો રૂપમતી ઈચ્છા કુમારી, રૂપમતી ઈચ્છા કુમારી. શું નામ છે તારું? રોમા મારફતિયા. મિસ છે કે મિસિસ? અત્યારે તો મિસ છું પણ. અચ્છા, તો મફતમાં મારા ઘરમાં ઘૂસી આવેલી મારફતિયા, હવે એક એક કરીને તારા બધા કપડા કાઢ.
હું મારા શરીર પરના કપડા ઉતારું? હા બધા જ. અરે પણ શું કામ? કારણ કે આજ સુધી મેં કોઈ પણ છોકરીને કપડા વગર જોઈ જ નથી. ચળકાળ સર 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 કર સર થયું 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 સર થયું નહીં શું થયું એમ પૂછો. હા નહીં શું થયું? સર આ મને મારા શરીર પરના કપડા ઉતારવા કહે છે. શું વાત કરે છે? હાય લોર્ડ, તમે આને આવું બધું કરવાનું કીધું? આ તો કહો જ ને, મારા ઘરમાં ઘૂસી આવી ને પછી આમ ટુક 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 આંગળી કર્યા કરતી હતી મને, તો પછી કહું ને? અરે પણ એ તો મેં અમને કહેવાથી કર્યું હતું. અમને કહેવાથી? હે હા, એક્ચ્યુઅલી તેઓ ચેક કરવા માંગતા હતા કે કોઈ છોકરી સામેથી તમારા ઘરમાં આવીને તમારી નજીક આવવાની કોશિશ કરે તો તમે શું કરો છો? હા મેં કઈ કર્યું? ના. હા તે મને આટલી વાર આંગળી કરી, મેં તને ટચ કરી? ના રે ના. હવે તો ખાતરી થઈ ને. એ બધી વાત બાજુ પર રહી, પહેલા એ કો તમે આને સાવ બધા કપડા કાઢી નાખવાનું કીધું, એ કેવી રીતે હોય? એમ જ હે ટાઈમ પાસ. ઓ એટલે તમને વિન્ડો શોપિંગ નો શોખ છે? વિન્ડો શોપિંગ? હા, જોવાનું બધું જ, કરવાનું કઈ નહીં. અરે પણ મારી મમ્મીના વિલમાં એવું લખેલું છે કે મારે વિન્ડો શોપિંગ પણ નહીં કરવાની જ્યાં સુધી 32 વર્ષનો ન થાઉં. તમારી મમ્મીનો વિલ જરો બીજી વખત ધ્યાનપૂર્વક વાંચીશ ને, ત્યારે બધી કોલમાં તમને પણ સમજાવી દઈશ, સમજ્યા? અને રોમા, હું મારા ઘરે જઉં છું બીજા ડોક્યુમેન્ટ લેવા, તું આની પર ચાંપતી નજર રાખજે. અને હા, અને ગઈકાલે રાત્રે કોઈ પરાક્રમ નથી કર્યું ને, એ પણ ચેક કરી લેજે. હા હું ચેક કરું સર. રોમા, તું મારી સેક્રેટરી છે ને? હા સર. તારે ભણી ગણીને મોટી વકીલ બનવું છે ને? હા સર. તો પછી ભણવાની સાથે સાથે આવા કેસોનું પ્રેક્ટિકલ નોલેજ પણ લેવા માંડો. જોરુમા, તારો બોયફ્રેન્ડ પણ વકીલાતનું ભણે છે ને? હા સર, આ વર્ષે તેણે ફાઇનલ યરની એક્ઝામ પણ આપી છે. શું વાત કરે છે? એટલે ફાઇનલ યરની એક્ઝામ ક્લિયર થયા પછી તું તરત એની સાથે લગ્ન કરી લેશ? ના રે ના, એક વર્ષ સુધી હું તેને પ્રેક્ટિસ કરવાનું કહીશ. એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી રોમા, એક વર્ષ સુધી તારા બોયફ્રેન્ડે જ્યાં જેવી જેની સાથે પ્રેક્ટિસ કરવી હોય ને કરવા દેજે, પણ હમણાં અહીંયા અત્યારે તું આ બકરા સાથે પ્રેક્ટિસ કરવાની કોશિશ કર. હે આ બકરો છે? આ બહુ મોટો બકરો છે. બાપ દાદાના 10 કરોડના બંગલા અને 50 કરોડનો ધણી થવાનો છે. એટલે જો તું આને તારી પ્રેમ જાળમાં ફસાવીને પરણવામાં સફળ થઈ ગઈ ને, તો મારા કરોડપતિની પત્ની બનવાના ચાન્સીસ છે. એક્ઝેક્ટલી, હું ઘરે જઈને પેપર લઈને પાછો આવું ને, ત્યાં સુધી તું આને તારી પ્રેમ જાળમાં ફસાવ. જો તું સફળ થઈ ગઈ ને, તો તારો ને મારો બંનેનો બેડો પાર થઈ જશે. સર પણ મારો બોયફ્રેન્ડ એ કરોડપતિ છે? ના. લખોપતિ છે? ના સર. એની પાસે બાપ દાદાની આટલી બધી જાયદાદ છે? ના સર, એ તો હોસ્ટેલમાં રહે છે. તો એનો ફાયદો શું? સમજ. આ છે ને હજી નાદાન છે, એને જમાનાના પ્રેક્ટિકલ નોલેજનું કંઈ ખબર જ નથી પડતી. પણ એ તમારી સેક્રેટરી છે. તો શું થઈ ગયું? અરે પણ હું એમ કહું, તમે છગનને પેલા રૂપમંદિર ત્યાં લઈને ગયા હતા ને, તેનું શું થયું? એને ત્યાં આટલું મોટું તાળું છે. આયલા, તો એ તો બહાર ગયા છે ને? હા, એટલે તો હું છગનને ત્યાં બેસાડીને અહીંયા આવ્યો. તો પહેલો ચાન્સ છગન મારશે. તો શું વાંધો છે, મારા પછી વારો, પેલા એનો પછી મારો. એટલે મને સમજાવીને આવ્યો છું, એનું પછી ને એટલે મને બોલાવવા અહીંયા આવી જશે. અચ્છા, એટલે છગનને ત્યાં રૂપમંદિર ત્યાં ડ્યુટી પર લગાડીને ગયા અને આને અહીંયા ડ્યુટી પર લગાડીને જાઓ છો એમ ને? શું વાત છે ટીકુભાઈ, ધીરે ધીરે તમે સમજદાર થવા માંડ્યા હો. હેલો મિસ્ટર. જોબ, હજી મારા લગ્ન નથી થયા એટલે હું કોઈનો મિસ્ટર નથી, સમજી સિસ્ટર? હૈલા, તમે મને સિસ્ટર કહી? હા, હવે હું શું કરું? કાઈ નહીં કરવાનું. આજ સુધી મેં પણ કાઈ નથી કર્યું કે મારે પાછળથી પસ્તાવવું પડે, એમ તારે પણ કાઈ નહીં કરવાનું જેથી પાછળથી પસ્તાવવું પડે. બાય ધ વે, તમે તમારી મમ્મીની મિલકત મળ્યા પછી એનું શું શું કરવાના છો? હા વેલ, હજી કાંઈ મેં વિચાર્યું નથી. અરે પણ પ્લાનિંગ તો કર્યું જ હશે ને? અરે શું છોડ પ્લાનિંગ કરવાનું, પણ હા એક વાત નક્કી છે, હું લગ્ન ચોક્કસ કરીશ. ઓ તો કેવી છોકરી સાથે લગ્ન કરશો? આ એકદમ મારા જેવી છોકરી, એકદમ કાચી કુવારી,
અનટચ મારા લગ્ન થતા સુધી એને પણ બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય એવી છોકરી. યુ મીન એકદમ વર્જિન, રાઈટ? યસ. એક મિનિટ, એક મિનિટ, હમણાં મેં તમારા બંનેની વાત સાંભળી. તારો પણ બોયફ્રેન્ડ છે ને? મારો બોયફ્રેન્ડ? નારે ના. તો પછી રંગીલદાસને ખોટું કેમ કીધું? અરે મારે તો એમને જૂઠું કહેવું પડ્યું. કેમ? મેં ઘણા બધા પાસેથી સાંભળ્યું છે કે તેઓ રંગીન મિજાજના પુરુષ છે, એટલે મારા પર નજર ના બગાડે કે અડપલા કરવાની કોશિશ ના કરે ને એટલા માટે. બાકી તો હું આજ સુધી કાચી કુંવારી જ છું, તમારા જેવી એકદમ અનટચ, એકદમ વર્જિન. આ બધું તું મને શું કામ કહી રહી છે? બસ તમારી જાણ ખાતર. અરે પણ કાયદા આજકાલ કેટલા કડક છે અને સ્ત્રીના ફેવરમાં છે. પોલીસ ચોકીમાં જઈને કમ્પ્લેન કરો ને કે આ માણસ તમારી મરજી વિરુદ્ધ અડપલા કરતો હતો, તો વિનય ભંગ કરવાના આરોપ હેઠળ પોલીસ તેની ધરપકડ કરી નાખે. પણ છેવટે બદનામી તો છોકરીઓની જ થાય ને. છોકરીનો પગ લપસે એટલે તે કલંકીની કહેવાય, કુંવારી માતા બની જાય. પુરુષોનું શું? તેઓ કપડાં ખંખેરીને ચાલતા થઈ જાય, પણ છેવટે ફસાઈ જાય સ્ત્રી બિચારી. આને કહેવાય 2 મિનિટની મજા, જીવનભરની સજા. યસ. બાય ધ વે, વેર ઇઝ યોર બેડરૂમ? બેડરૂમ ને? આવો હું તમને બતાવું. આ રહ્યો મારો બેડરૂમ. એક મિનિટ, મારા બેડરૂમનું શું કામ છે તારે? એમાં બાથરૂમ તો હશે જ ને. કેમ, બાથરૂમમાં જઈને ગીત ગાવું છે? ગીત? હા, અમુક હોય ને બાથરૂમ સિંગરો. નારે ના, મારે ગીત નથી ગાવું, મારે ફ્રેશ થવા જવું છે. અચ્છા, ફ્રેશ થવું છે? તો જાઓ, જાઓ આરામથી જાઓ. એક મિનિટ, એક મિનિટ. હા, તમારે બાથરૂમમાં જઈને ગીત ગાવાનું મન થાય ને તો બિંદાસ ગાજો, હું સંગીત પ્રેમી છું. તમે સંગીત પ્રેમી છો એમ? હા. શું છે, ઘણી છોકરીઓ બાથરૂમમાં નાતી હોય ત્યારે એને કપડાં પહેર્યા છે કે નથી પહેર્યા એ દરવાજાની ફાટમાંથી હું જોતો નથી, પણ હા, કોઈ ગીત ગાતો હોય ને તો કાન લગાડીને ધ્યાનથી સાંભળું છું. તમે પણ સેમ્પલ છો. બસ સેમ્પલ નહીં, હું સિમ્પલ છું. અને હા, બાથરૂમમાં મારે કંઈ મદદની જરૂર હોય તો કહેજો, હું આવી જઈશ. નોટી બોય. યાદ છે ને વિનય ભંગ? વિનય બાબા, આ વિનય ભંગ કાયદા કાન. પેલી અંદર ગઈ, માયા અંદર છે. ઘંટડી સરું, તું 12 વાગે પેલી તને જોઈતો નથી કઈ ને? ના, મેં એને આવતા જોઈને એટલે પછી હું સાઈડમાં સંતાઈ ગઈ હતી. બાય ધ વે, વિશ યુ વેરી હેપી બર્થડે. થેન્ક યુ સો મચ. આજે મળી, હવે ક્યારે નહીં મળતી. જા જા જા, જલ્દી જા. એ જતી રહે તું. પણ મને તો પાછો આવવું જ પડશે ને. કેમ 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 કેમ? શું કેમ? એટલે આ ડ્રેસ છે ને છગનનો છે, હું હોસ્ટેલ જઈશ, ડ્રેસ ચેન્જ કરીશ અને પછી તમને મળ. એટલે આ છગનને પાછો ડ્રેસ આપવું જ પડશે. હા ઠીક છે બા, ત્યાં તું જા, જલ્દી જા. રંગીલદાસ આવી ગયો લાગે. તું જા જા, જલ્દી જા, જલ્દી જા. એ પાછો છોપાઈ જા. શું છે? મને ને મને હવે ડરવાની કશી જરૂર નથી. કેમ? કોઈ પણ આવશે તો હું તરત કહીશ. કુરિયર દેવા આવી છું. કુરિયર? કયો કુરિયર? આ કુરિયર. અરે પણ આ કુરિયર તો પેલા 48 નંબર બંગલા વાળાનું છે જે છગન શોધી રહ્યો હતો. તો એમાં શું મોટી વાત છે? અરે આ કુરિયર મારું નથી, 48 નંબર બંગલા વાળાનું છે. તું જલ્દી છુપાઈ જા, છુપાઈ જા જલ્દી. અરે અંદર જા, હું કહું છું જા. બેરા છો તમે લોકો? ક્યારનો બેલ મારું છું? કેમ કોઈ દરવાજો નથી ખોલતું? હા એ તો ખુલ્લો હતો ને એટલે. શું દરવાજો? અને તમે કોણ છો? સીબીઆઈ. સીબીઆઈ? આ માણસને જોયો છે તમે? કોણ છે આ માણસ? હું તમે જોયો છે? છગન છોગાડા નામ છે આનું. પ્લે બોય કુરિયરમાં કામ કરે છે ને, ગઈકાલ રાતથી ગુમ છે. ગઈકાલ રાતથી ગુમ છે? હા. અને એની સાયકલ તમારા બંગલાની બહાર ઊભી છે. એટલે નક્કી નક્કી ગઈકાલે રાત્રે અહીંયા આવ્યો જ હોવો જોઈએ. બોલો ક્યાં ગુમ કર્યો છે એને તમે? સાહેબ, મેં કોઈને ગુમ નથી કર્યો. તો પછી એની સાયકલ તમારા બંગલાની બહાર શું કરી રહી છે? સાહેબ, એ સાયકલ એની છે એ તમે કઈ રીતે કહી શકો? કારણ કે એની સાયકલ ઉપર લખેલું છે પ્લે બોય કુરિયર. અને પ્લે બોય કુરિયરનો માલિક અને મારા સિનિયર ઇન્સ્પેક્ટર એ બંને છે ને ખૂબ જ સારા મિત્રો છે. એટલે મારા સાહેબે મને ઓર્ડર આપ્યો છે કે જલ્દીમાં જલ્દી મારે છગનને શોધી કાઢવાનો છે. પણ સાહેબ આપણે એક મિનિટ, એક મિનિટ. પણ સાહેબ, એવું પણ બની શકે ને કે છગને પોતાની સાયકલ અહીંયા મારા ઘરની બહાર જ મૂકીને કશે બીજે કુરિયર આપવા ગયો હોય? મેં આખા જ એરિયાના બધા જ બંગલામાં તપાસ કરી છે, છગન મને ક્યાંય નથી મળ્યો. તમને ક્યાંય ન મળ્યો? હા, પેલા જુવારી મલ્લા બંગલાની બહાર જોયું? જોયું ને,
પણ ત્યાં બહુ મોટું તાળું જોયું. એ ત્યાં હોત તો એને પૂછી ના લે. ચોરી મળે ત્યાં પણ નથી તો છગન ગાયબ થઈ ગયો ક્યાં? એ જ તો હું શોધી રહ્યો છું. અને મને તો હવે એવું લાગે છે કે નક્કી કોઈ છગન નું ખૂન કરી અને એની લાશ દાટી દીધી હશે. કુરિયરવાલાને કોઈ શું કામ મારી નાખે? કારણ છે ને, બહુ મોટું કારણ છે અને એ કારણ હું શોધીને જ રહીશ. રાત્રે ચાદર ના અંદર નેકેડ શું કરતો હતો? હું તારા જબ્બામાં શું કરતી હતી ત્યારે? હા તો કહી દઈશ ને સાચે સાચું. હા, ગઈકાલે રાતના ગુંડા તારા કપડા ફાડી નાખેલા, પછી એની સાથે લડવા ગયો, મને મૂડ મારવા ગયો, હું બેભાન થઈ ગયો, હું બધું સાચે સાચું કહી દઈશ. હા, અને પછી ઓલો રંગીલ દાસ જે તને વારસો આપવાનો છે એ અટકાવી દે કે? અરે હા, આ રંગીલ દાસ મારી પર ચડી જ બેસે. જો સાંભળ, જ્યાં સુધી તને તારો વારસો ના મળે ને ત્યાં સુધી આપણે આ બધી ઘટના સીબીઆઈ થી છુપાવવી પડશે. હા, નહીં કહું, કાંઈ નહીં કહું. અરે પણ હું શું કરું? ઈ રંગીલ દાસે છગનને તો પેલા રૂપમતીના ઘરની બહાર બેસાડીને આવેલો, પછી તે ગાયબ ક્યાં થઈ ગયો? એ તું એનું ટેન્શન ના લે, એ જ્યાં સુધી ભાનમાં આવશે ને ત્યાં સુધી મેં બધું ભૂલી ગયો હશે. હા તો જો છગન જ્યાં સુધી આપણને મળી ન જાય પાછો, ત્યાર સુધી તારે આ ઘરમાં જ રહેવું પડશે. હા, એને આ કપડાં એને પાછા આપવા પડશે, એનું પરબીડિયું પાછું આપવું પડશે, ત્યારે જ આપણે છૂટા. યસ યસ. પણ હા, જો એને આ કપડાં હું એને પાછા આપી દઈશ તો પછી હું પહેરીશ શું? એ ભગવાન, એકવાર આ બધી લીગલ ફોર્માલિટીઝ પતી જવા દે, પછી હું ચાવીવાળાને બોલાવી, કબાટનું તાળું તોડાવી, એમાંથી પૈસા કાઢીને તને નવા નવા કપડાં અપાવીશ. ને જો આપણા નસીબ સારા હશે ને તો મારી ફ્રેન્ડ છે ને એ પણ મારા માટે ડ્રેસ લઈને જ આવશે. નસીબ સારા નથી, મારી માસી આવી ગઈ, તને અહીંયા જોશે ને તો મારો વારસો સાફ કરી નાખશે. એ કામ કર, જલ્દી જલ્દી કિચનમાં છુપાઈ જા, કિચનમાં છુપાઈ જા, જલ્દી જા, બહાર નહીં આવતી, જલ્દી જા 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 છુપાઈ જા છુપાઈ જા. ઓ મારા ઘર જાના કટકા બચુડા ટીકુડા, આ શું? હું તને પ્રેમથી ઓળખવા આવું છું અને તું મનેથી દૂર ભાગે છે. હું કોઈ ડાકણને મને ઓળખવા દઈશ પણ તમને તો નહીં જ. આવું કેમ બોલે છે? તને ખબર છે ને આ દુનિયામાં મારો સગો તું ને તારી સગી હું, એ સિવાય આપણું બીજું કોઈ છે? તને ખબર છે ને હું તારી એકની એક સગી માસી છું. માસી એ મારી કમનસીબી છે. બસ હવે જો બચુડા, આજે તારો જન્મદિવસ છે ને એટલે તને ભેટ આપવા માટે જો હું મારી સાથે શું લાવી છું. મારે તમારી કોઈ ભેટ નથી જોઈતી. અરે એવું તો કઈ હતું હશે, તું જો તો ખરો હું શું લાવી છું. જમકુ, એ જમકુડી. મારું ઘર છે કે ડાન્સ બાર, ચાલો જે આવે છે બધા નાચવા જ માંડે છે. ટીકુ, જમકુ, આ છે મારો ભાણિયો એટલે તારો શું થાય? આ શું છે? શર્માની શર્માની, બોલ બોલ. તમે મારા સીકરની જલેબી, મનનો મોહન થાક, દિલનો દૂધપાક, દૂધપાક ને મારા હૈયાનો હલવો. ટૂંકમાં તારા માટે હું ખાવાની મીઠાઈ છું. મીઠાઈ તો હું તમને ખવડાવીશ મારા થનારા નાથ. તારો થનારો નાથ? અરે હાટ. ટીકુ, ટીકુડા. માસી, આ તમારો ભાણિયો તો ભાગી ગયો. હા તે ભાગી ભાગીને જશે ક્યાં, અહીંયા પાછો આવવાનો છે ને. એક્સક્યુઝ મી, તમે ટીકુના માસી છો? પણ તું કોણ છેલી? અને આ ટીકુના બેડરૂમમાં તું શું કરતી હતી? અરે માસી. અચ્છા, એટલે તું બેડરૂમમાંથી બહાર આવી એટલે આજના 10 વાગ્યા પહેલા ટીકુનું બ્રહ્મચર્યનું વ્રત તૂટી ગયું એટલે એની મમ્મીના વિલ મુજબ એને કરોડોની મિલકત નહીં મળે અને બધી મિલકત મને મળી જશે. ખતરનાક માસી, તમે જે બોલો અને સમજો છો ને એવો કોઈ સંબંધ અમારા વચ્ચે નથી બંધાયો. હું ટીકુ જાડેજાના વકીલની સેક્રેટરી છું.
તો પછી તું ટીકુના બેડરૂમમાં શું કરતી હતી? હું ટીકુ જાડેજાનો બેડરૂમ ચેક કરતી હતી કે આજે સવારના 10 વાગ્યા પહેલા એમના ઘરમાં કોઈ છોકરી આવી હતી કે નહીં. હે, તો તને ટીકુના બેડરૂમમાંથી કોઈ પુરાવા સાબિતીઓ મળી? મળી હોય ને તો બધું મને આપી દે. પેલા 25 કરોડમાંથી હું તને 5 લાખ રૂપિયા આપી દઈશ. માસી, મને ટીકુ જાડેજાના બેડરૂમમાંથી એમના વિરુદ્ધ કોઈ પુરાવા કે સાબિતી મળ્યા જ નથી. હે? હા, એટલે તમે ટીકુ જાડેજાને મળનારી મિલકત પચાવી પાડવામાં કામયાબ નહીં થઈ શકશો. વાહ રોમાજી વાહ. અરે તમે તો માસીની બોલતી જ બંધ કરી નાખી. હાટ, તે કરવી જ પડે ને, because I like you. I care for you, ટીકુ. ટીકુડા, અંગ્રેજીમાં શું બોલી ગઈ? અરે કે છે કે મ્યુનિસિપાલિટીમાં ફોન કરીશ કે બે કચરાના ડબ્બા ને અહીંથી લઈ જાઓ. માસી, ટીકુ તમારી સાથે સાથે આનું પણ અપમાન કરી રહ્યો છે. બહુ વેલ્યુ સમજાયું? માસી જવા દો ને, તમે આમના પર ખોટા ગુસ્સે ન થાવ. માસી એક મિનિટ, તે આમને શું કીધું? માસી. માસી? આ તારા માસી છે? આ મારા મમતા માસી છે. આહા, એ મારા પણ માસી છે, એટલે આપણે માસી ભાઈ બહેન થઈ ગયા, એટલે આપણા લગ્ન ન થાય. જા, રક્ષાબંધનનો દિવસ આવજે, રાખડી બાંધવા જા. ના ના, નથી હું તમારી બેન કે નથી તમે મારા ભાઈ, તમે તો મારા એ છો. એ તમારા ઘરમાં કિચન ક્યાં છે? હે, કિચન ત્યાં છે, જા. અચ્છા, જો માસી તમને એ એ બે બે, તું 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 કિચનમાં નહીં જઈ શકે. કે બા 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 બા, કિચનમાં ભૂત છે, ભૂત. અચ્છા, તમે મને આમ થોડે દિવસે ડરાવો નહીં હો લુચ્ચા, પણ હા, મારી તમારી સાથે બુચ્ચા. હા એ હઈ માં, તમે મારો હાથ પકડ્યો. હા, તો એણે હાથ પકડ્યો છે ને, પકડેલો હાથ છોડતી નહીં. હાથ તો શું, હું એમનો સાથ પણ નહીં છોડું. અરે ભટકતી આત્મા, તાર મારા કિચનમાં શું કાઢું છે? રસોઈ બનાવી છે, પછી હું એક એક કરીને કોળિયા તમને જમાડે, ને એક એક કોળિયો તમે મને જમાડજો. અરે મારે તારા હાથની રસોઈ નથી ખાવી. તું જાય છે કે નહીં? ભાઈ મને ઊંઘ આવતી હતી, પછી એના બંગલા ની અગાસી પર ગયો અને આમ સુઈ ગયો. એ બાને મને એની પર સુવાતો મળ્યો. રૂપમતી, આ તો ચોટલું મારે છે. નથી ઓળખતો તો રૂપમતી ને ક્યાંથી? કોઈ રૂપમતી હશે જેનો આશિક છે. છોડો ને તમે, એ ભટકતી આત્મા, તારે મારા માટે રસોઈ બનાવી દીને. જા રસોડામાં જઈને રસોઈ બનાવ. જા. એ ના, અરે અંદર પેલો ગયો છે ને, એટલે તો કહું છું અંદર જા, પેલો ગચુ પચુ કરવા માંગે છે. ચાલ જા. નહીં જાઉં કીધું ને. અયો,
હું તમારા બધા લીગલ પેપર લઈને આવી ગયો. હા સારું થયું આવી ગયા સાહેબ, તમે હવે જલ્દી જલ્દી લીગલ ફોર્માલિટીઝ પૂરી કરો એટલે મારું કામ પતે, હું છૂટું તમે છૂટા. ફોર્માલિટીઝ એટલે આ એ જ વકીલ છે ને જે તારા મમ્મીની વારસાની વિગતો સંભાળે છે? હા એ હું જ. તમે કોણ? હું ટીકુની માસી, મિસ મમતા જાડેજા. મિસ મિસ એટલે તમે હજી કુંવારા છો? ના હું પરણેલી નથી. ઓ માસી, આ તમારા ડબ્બાને લઈને અહીંથી ચાલતા બનો. માસી, ટીકુ તમને આ ઘરમાંથી જતું રહેવાનું કે છે? હા તને ખબર છે ને આ ઘર હજી તારી મમ્મીના નામે છે, તારા નામે થયું નથી. સોરી, મારા મમ્મીના નામનું હતું પણ આજે હું પૂરા 32 વર્ષનો થઈ ગયો એટલે આજે મારા નામ પર થઈ જશે ઘર, એટલે ત્યાં સુધી તમે ગેટ આઉટ આઉટ. ટીકુ, આજે તારા જન્મદિવસના વધામણા આપવા અને આ જમકુ નામની અમૂલ્ય શોધને ભેટ તરીકે આપવા માટે છે કે હું અમદાવાદથી આવી છું અને તું મને જતું રહેવાનું કે છે. અને હું જાઉં પણ કેવી રીતે? ટ્રેનમાં મારું પાકીટ પણ ખોવાઈ ગયું. તમારું પાકીટ ખોવાઈ ગયું? ક્યાં રાખ્યું તું? બ્લાઉઝના અંદરના ભાગમાં. એટલે પેલા ચોરને ચોરી કરવા માટે હાથ નાખવો પડ્યો હશે ને? તંદુરસ્તીનું રાસ શું છે? ચકાચક યુવાની નો રાસ. સમજી ગયો. મિસ્ટર ટીકુ, તમારા ઘરે આમ ચા પાણી નો રિવાજ ખરો કે? તમારા બ્રહ્મચારી કિચન માં પહેલી વાર કોઈ પર સ્ત્રી નો પ્રવેશ? ઠીક છે, હું જ બનાવીશ. પણ જુઓ, અત્યાર સુધી તો મેં મારી જાતને સાચવી, મારી માસી બહુ ખતરનાક છે, એ હકણી નહીં રહે, પણ તમે હકણા રહેજો. તમે આટલી અગત્યની વાત મને જણાવી ને એ બદલ અભિનંદન સાહેબ. મારે ઢોકળું બનાવી દીધું મને. તમે છે ને ડિટેલ માં સ્ટડી કરો. આ બેન કોણ છે? માસી સાથે આવ્યા છે. હે ને, એમને રૂમ માં લઈ જઈને બધી ડિટેલ માં પૂછપરછ કરી લો. ઓકે સર. જમકુ બેટા જા, એ જે પૂછે ને એનો બધો જવાબ આપજે. હો ને, બધાનો જ આપું? હા બધાનો આપજે. જા તો બોલો શું છે. ચાલો અંદર. હાલો. શું નામ રાખ્યા છે? રંગીલ. મારું નામ રંગીલ છે. રંગીલ? તો તમે સ્વભાવના પણ રંગીલા હશો ને? અરે આ તો કઈ પૂછવાની વાત છે. એકવાર તમે આ રંગીલના રંગીન સ્વભાવનો અનુભવ કરી લો, જિંદગીભર યાદ કરશો આ રંગીન સાથે વિતાવેલી રંગીન સાંજ. એ તો હું કરી જ લઈશ. પણ રંગીલ, તમે એવો એક દખો ઊભો કરો ને કે આ કરોડોની મિલકત ટીકુને ના મળે અને મને મળે. એટલો દખો ઊભો કરું? હા, કરોડોની મિલકત મને મળી જશે ને તો તમે કરોડપતિ થઈ જશો. તમે પરણેલા છો? ના, હું પણ હજી તમારી જેમ જ નથી પરણ્યો. તો આપણી જોડી ચાલશે. હો, શું વાત કરો છો? કરોડોની મિલકત મળી જશે ને મને, પછી હું તમને મારા પતિ બનાવી દઈશ. તમારો લગ્ન કરવાનો ઈરાદો તો છે ને? અરે મારો તો ઘણો બધો ઈરાદો છે. ક્યાં સુધી હરાયા ઢોર જેવા હું ફર્યા કરી. બસ બસ, તો હું તમને લગ્નના ખૂટે બાંધી દઈશ.
પણ એકવાર 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 શું? હમ આ સમજી ગયો એટલે આ બધી પ્રોપર્ટી ટીકુને નહીં તમને મળે મારેની વ્યવસ્થા કરવાની એટલું જ ને, સમજી ગયો? હવે તમે જોયા કરો, હું એવો સપાટો બોલાવીશ ને વાત નહીં પૂછો. સપાટો બોલાઈ ગયો? અરે ચામાં દૂધ નાખ્યું, દૂધ ફાટી ગયું એટલે હવે તમને ચા નહીં મળે. ઠીક છે, હું શું કહું છું, મેં તમારી મમ્મીના વિલનો ડિટેલમાં સ્ટડી કર્યો છે. મને ખબર છે, જ્યાર સુધી હું 32 વર્ષનો ન થાઉં ત્યાં સુધી મારે અખંડ બ્રહ્મચાર્યનું પાલન કરવાનું છે. આઈ નો. કરેક્ટ. પણ તમે હજી 32 વર્ષના થયા જ કે છો? શું વાત કરો છો, આજે 10 વાગી ગયા, આજે મારો બર્થડે છે, હું 32 વર્ષનો થઈ ગયો. 29 ફેબ્રુઆરી છે ને આજે. 29મી ફેબ્રુઆરી દર વર્ષે આવે? ના. એક્ઝેક્ટલી. 29મી ફેબ્રુઆરી દર 4 વર્ષે આવે છે. એટલે તમને તમારી મમ્મીની પ્રોપર્ટીનો વારસો આજે નહીં મળી શકે. આ વારસો તમને ત્યારે મળશે જ્યારે તમે પૂરા 128 વર્ષના થશો. 128? એટલે ત્યાં સુધી મારે કુવારા રહેવું પડશે? ના, ત્યાં સુધી તમારે બ્રહ્મચારી રહેવું પડશે. નહીં 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 સાહેબ, તમારી ગણતરીમાં કંઈ ભૂલ થાય છે. મારે કોઈ ભૂલ નથી થતી ભાઈ, કારણ કે એમની મમ્મીના વિલ, એમના પાસપોર્ટ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પર સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે એમની બર્થ ડેટ 29મી ફેબ્રુઆરી છે અને આ કારણસર એમને આજે આ વારસો નહીં મળી શકે. એટલે મારે વારસો મેળવવા માટે હજી 96 વર્ષ જીવવું પડશે. એક્ઝેક્ટલી. બ્રહ્મચારીનું પાલન કરવું પડશે. એક્ઝેક્ટલી. ઝુલાણા મોરલી વાગે એની જેમ ઝુલ્યા કરવું પડશે. એક્ઝેક્ટલી. મારી સાથે અન્યાય થઈ રહ્યો છે, મને મારો વારસો મળવો જ જોઈએ. અરે રૂમાજી, તમે તો કાયદાનું ભણો છો ને, તમે કઈ રસ્તો કાઢો ને. એ નહીં, હું તમને રસ્તો બતાડું છું. તમે છે ને કોર્ટની બહાર તમારા માસી સાથે માંડવણી કરી લો. એટલે? એટલે એમ કે 50 કરોડના વારસામાં 50-50 ને હું તૈયાર છું. પણ હું તૈયાર નથી. તો પછી આખી જિંદગી ઝીલેણે મોરલી કરતા રહેશો. ના મળ્યો, ના મળ્યો. રખડી રખડીને થાકી ગયો પણ એ ના મળ્યો અને એની લાશ પણ ના મળી. એટલે હવે મને ખાતરી થઈ ગઈ છે કે નક્કી કોઈ એનું કિડનેપ કરી લીધું છે. અરે પણ સાહેબ, કોઈ કુરિયર વાળાનું કિડનેપ શું કામ કરે? કરે ને પૈસા માટે. હા, કારણ કે એની પાસે જે કવર હતું એમાં 50-50 લાખના બે ડ્રાફ્ટ હતા. હા તો શું, એ ડ્રાફ્ટ બેંકમાં જઈને ફટાફટ વટાવી અને પૈસા લઈને ભાગી જવા માટે કોઈ ગેંગ વાળા એનું કિડનેપ ના કરી શકે? કઈ જાતના સાહેબ છો તમે? ગુજરાતી વાણિયા. અરે એમ નહીં, તમે બેંકમાં જઈને પહેલા ડ્રાફ્ટને અટકાવતા કેમ નથી? એનું સ્ટોપ પેમેન્ટ કેમ નથી કરાવતા? કેમ, અહીંયા કંઈ લખેલું વંચાય છે? સીબીઆઈ છું એટલે બધી પૂછપરછ તો અમે કરી જ હોય ને. વાત જાણે એમ છે કે જે માણસે ડ્રાફ્ટ કઢાવ્યો છે અમેરિકા જવા માટે રવાના થઈ ગયો છે, એનો કોન્ટેક્ટ કરવો બહુ મુશ્કેલ છે. એટલે અત્યારે કોઈ પણ રીતે બેંકમાં લેટર આપીને પેમેન્ટ સ્ટોપ કરાવવું મુશ્કેલ છે. એટલે હવે મને તો સમજાતું નથી કે હવે હું શું કરું. અરે સાહેબ, સમજાતું તો મને નથી કે હું શું કરું. અરે 33 વર્ષ પહેલા એક માણસે મારી મમ્મીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી એને કુંવારી માં બનાવી તરછોડીને જતો રહેતો. શું વાત કરો છો? હા, અને પછી મારો જન્મ થયો. તો પછી તમે હરામખોર માણસને શોધ્યો કે નહીં? અરે ક્યાંથી શોધું સાહેબ, એ હરામખોરે પાસપોર્ટ સાઈઝનો ફોટો પણ નહોતો આપ્યો મારી માને. આ માદળિયું, આ માદળિયું મારા માના ગળામાં પહેરાવીને જતો રહ્યો હતો. જે માદળિયું મારી માએ મારા ગળામાં પહેરાવ્યું હતું એમના મૃત્યુ વખતે. આ માદળિયું? હા. તમારા મમ્મીએ તમને પહેરાવ્યું હતું? હા. આવું માદળિયું તો મારા ગળામાં પણ છે જે મારી મમ્મીએ મને પહેરાવ્યું હતું અને પછી પોતે સ્વર્ગવાસી થઈ ગઈ હતી. એક મિનિટ, આમના મમ્મી તો રાજગઢના, તમારા મમ્મી ક્યાંના? જૂનાગઢના. શું નામ કીધું? સુમિત્રા. સુમિત્રા જૂનાગઢ. હું તમને જણાવું છું કે એ રાતે શું થયું હતું. તમારા મમ્મી મુંબઈથી જૂનાગઢ જવા માટે ટ્રેનના કુપે ડબ્બામાં ચડ્યા હતા. એ રાત ધોધમાર વરસાદની રાત હતી, વીજળીના કડાકા બોલાઈ રહ્યા હતા. એ પરિસ્થિતિમાં એ કુપે ડબ્બામાં તમારી મમ્મી અને એક યુવાન, હેન્ડસમ યુવાન સિવાય
બીજા કોઈ પણ પેસેન્જર ચડ્યા નતા. આ રોમાન્ટિક એટમોસ્ફિયરમાં એ બંનેની આંખો મળી ગઈ અને અચાનક તમારા મમ્મી રડવા માંડ્યા. કેમ? એટલે પેલા યુવાને પૂછ્યું, શું થયું, કેમ રડો છો? હું તમારી સાથે ગમ્મત કરીને મારા ઘરવાળાને છેતરી રહીશું. બસ આ સાંભળતા વેદ પેલો યુવાન પણ રડવા માંડ્યો. કેમ? પછી એ બંને આખી રાત રડતા રહ્યા, ગમ્મત કરતા રહ્યા, રડતા રહ્યા, ગમ્મત કરતા રહ્યા, રડતા રહ્યા, ગમ્મત કરતા રહ્યા, રડતા રહ્યા, ગમ્મત કરતા રહ્યા. કેટલી વાર? અને આ બધી વાતની ખબર તમને કેવી રીતે પડી? કારણ કે યુવાન હું પોતે હતો. સુમિત્રાના ગળામાં એ માદળિયું મેં પોતે જ પહેરાવ્યું. એટલે એટલે આટલા વર્ષોથી હું જેને શોધી રહ્યો છું એ તારા પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય પિતાશ્રી એ હું પોતે. આ માદળિયું ખોલ, એમાં તને એક ચિઠ્ઠી મળશે જેમાં લખ્યું હશે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એક્ઝેક્ટલી. આવું તો મારા માદળિયામાં પણ એક ચિઠ્ઠી છે, એમાં પણ આવું જ લખ્યું છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કારણ કે સુમતીના ગળામાં માદળિયું પહેરનાર પણ હું પોતે જ. એટલે તમે મારા બાપ છો? ભાઈ મારો પણ છે. જુઓ ભાઈ, જુવાનીના જોશમાં મારથી ઘણી બધી ભૂલો થઈ ગઈ છે. સર, તમે મને ટીકુ સાથે પ્રેમ સંબંધ બાંધવા કહ્યો, જે ન બંધાયો તે સારું થયું. કેમ? કારણ કે હું આ મંદિરની બહેન છું. વોટ? હા, આ માદળિયું મારી મમ્મીએ મારા ગળામાં બાંધ્યું હતું, જેમાં એક કાગળ છે. અમે જેમાં લખ્યું છે, કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. હા. બેટા તારે મમ્મી મૂળ ક્યાં ના? રાજકોટના. તે ત્યાંની હોસ્પિટલમાં નર્સ હતા. રાજકોટની? ઓહ, યાદ આવ્યું, યાદ આવ્યું. એક કોર્ટ કેસના સિલસિલામાં હું ત્યાં ગયો હતો અને અચાનક મારી તબિયત ખરાબ થઈ જવાને કારણે મને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવેલો. ત્યાં આગળ મારા વોર્ડમાં મારા સિવાય બીજું કોઈ પેશન્ટ જ નહોતું. ત્યાં આગળ નાઈટ ડ્યુટી બજાવતી એક રીટા નામની નર્સ સાથે મારી આંખો મળી ગઈ હતી. હા, એ જ મારી મમ્મી. હા, એને હું ગમી ગયો હતો અને મને એ ગમી ગઈ હતી અને 10 દિવસ સુધી રીટા નાઈટ ડ્યુટી મારી સાથે જ બજાવતી હતી. એ ભાઈ, આ આપણા બંનેની બેન નીકળી. હા યાર. માત્ર એ જ નહીં. હે? માસી તમે પણ? અરે હું નહીં, આ પણ તમારી બહેન જ છે. આના ગળામાં પણ આવું જ માદળિયું છે. વર્ષો પહેલા અમને અનિમા ચંપાને દહેગામમાં પહેરાવ્યું હતું અને કુંવારી માં બનાવી હતી. એ યાદ આવ્યું, યાદ આવ્યું. દહેગામમાં ચંપારાણી નામની એક સ્ત્રીની સંપત્તિ એને કાકા પચાવી જવા માંગતા હતા અને મેં એને ન્યાય અપાવ્યો હતો. હા, અને ન્યાય અપાવીને એની સાથે અન્યાય કરી એને કુંવારી માં બનાવી અને એને જન્મ આપ્યો. એ ઝમકડી, આ તારી ખતરનાક માસી તને અહીંયા લઈ આવી મારી સાથે પરણવા માટે. હવે તું જ મને કે, આપણા બંનેના લગ્ન થાય? ના, નો થાય. તમે તો મારા ભાઈ થો ભાઈ. એ યાદ આવી ગયું, યાદ આવી ગયું, મને યાદ આવી ગયું. હું છગન છું અને કુરિયર વાળો છું. અરે છગન છોગાડા, તું આ ઘરમાં ક્યાંથી આવ્યો? અરે ક્યારનો તમે શોધી રહ્યો છો? અરે 48 નંબરનો મંગલો ગોતતો તો રાતથી જે ગાયબ થઈ ગયો તો. જે રીતે વર્ષો પહેલા મારી માના ગળામાં માદળિયું પહેરાવનારો ગાયબ થઈ ગયો તો એ રીતે. એ ભાઈ, આના ગળામાં પણ માદળિયું છે આવું જ. એની અંદર ચિઠ્ઠી છે. હા, એમાં લખ્યું છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. હા, લખ્યું છે. એનો મતલબ તે મારી માતાને કુંવારી માતા બનાવી. એ ઇડિયટ. હે? હું ત્યારે પેદા જ નહોતો થયો. તો પછી કોણે બનાવી? આ સાચું કે છે? ભાઈ જેવી ભગવાનની લીલા. ભગવાનની લીલા નહીં, તમારી પાપ લીલા, પાપ લીલા. ઓફિસર, આજે હું આ વ્યક્તિને નહીં છોડું. આજે આનું ગળું દબાવી મને મારી નાખે. ના ટીકુ, ના. તું એને મારી ના નાખતો. કેમ આવું બોલે છે માયા? તું એને મારી નાખશે પછી જેલમાં જશે, ફાંસી ચડાશે. એ મારાથી જોવાશે નહીં ને. ઓ મા, આ છોકરી કિચનમાંથી આવી એટલે નક્કી ટીકુનું આની સાથે લગ્નું છે અને આ છોકરી જીવતી જાગતી સાબિતી છે કે ટીકુનું બ્રહ્મચર્ય રહ્યું નથી હવે. અરે રહ્યું છે, આ છોકરી કિચનમાંથી નીકળી છે, બેડરૂમમાંથી નહીં. અરે પણ, અરે પણ ને પણ દીકરા, પહેલા મને એક વાત કે, તારા ગળામાં અમારા ગળામાં જેવું કોઈ માદળિયું તો નથી ને? નહીં બસંતી,
कह दे तुम्हारे गले में मां धड़िया नहीं है, कह दे। मेरे पास आऊ कोई माधड़ियो नहीं। મારા મમ્મી પપ્પા લંડન માં હતા ને એટલે મારો જન્મ ત્યાં જ થયો છે। બસ હું ક્યારે લંડન નથી ગયો। એક જગ્યા તો છોડી। મારા પપ્પા ને જરા બિઝનેસ માં લોસ થયો ને એટલે પછી અમે લોકો અહીંયા શિફ્ટ થઈ ગયા। અરે તારા પપ્પા ને તો બિઝનેસ માં લોસ થયો પણ હું તો 29 ફેબ્રુઆરી પેદા થયો એમાં મને કરોડો નો વારસો મારો સાફ થઈ ગયો। તું ચિંતા નહીં કર દીકરા, તારી મમ્મી નો વારસો આજે ને આજે અહીંયા જ તને મળી જશે। એ વારસો એને નહીં મળે, હું કોર્ટમાં જઈશ। તો જોજો, હું કોર્ટમાં જઈને સાબિત કરી દઈશ કે ટીકુ એક હિન્દુ છોકરો છે અને હિન્દુ કેલેન્ડર પ્રમાણે 4 દિવસ પહેલા ને 32 વર્ષની આયુ પૂરી કરી લીધી છે, એટલે એને જો ગઈકાલે રાત્રે કોઈ પરાક્રમ કર્યું પણ હશે ને તો પણ આ વારસો એને જ મળશે। પણ ગઈકાલે રાત્રે અમે કંઈ એવું કશું કર્યું જ નથી। અરે તો કરજો પણ પ્લીઝ લગ્ન કર્યા પછી કરજો, મારી જેમ આમ કુવારા પણ ઉધામા નહીં કરતા। સર એટલે કે સર પપ્પા, અરે પપ્પા તમે તો કમાલ કરી નાખી, આ હિન્દુ વર્ષ અને તિથિ ની લીગલ કોલમ બતાવીને। તો કરું જ ને કમાલ, બાપ કોનો છું? અમારા બાપ કોનો? હા ઠીક છે, પણ બેટા તારું નામ શું છે? માયા। હા તો બેટા લગાડ દે ને તારી માયા અને કાયા પણ। તો આજે થઈ જાય સેલિબ્રેશન, પહેલા પોચું પોચું અને પછી ગજુ પછો।